જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં મર્યાદાઓથી ઘેરાયેલા હોઈએ છીએ માનવી માત્ર મર્યાદાથી ઘેરાયેલો હોય એટલે આપણે આપણી પોતાની જાતનું રૂપાંતરણ કરવું જોઈએ ભાણદેવજી એવું કહે છે બહુ સુંદર પુસ્તકમાં એમણે એવું લખ્યું છે કે એના માટે આપણને જોઈએ સમજ સંકલ્પ અને અમલ આપણા દરેકની પાસે વિશિષ્ટતાઓ છે વિશિષ્ટતાઓ લઈને આપણે જન્મ લઈએ છીએ બહુ ઓછા સદભાગી પુણ્યશાળી માનવીઓમાં આ વિશિષ્ટતાઓ પ્રગટ સ્વરૂપ ધારણ કરે છે એ વિશિષ્ટતાઓ પ્રગટ સ્વરૂપ જેમણે ધારણ કર્યું છે એવા જય વસાવડા આપણી સાથે આજે રૂબરૂ થયા છે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગનું પાય પાન કરાવવા માટે ખૂબ ખૂબ આભાર તેજલબેન ગીતામાં મમત્વની ના પાડી છે પણ કર્મની હા પાડી છે એટલે એમણે મમત્વ ઓછું રાખીને પણ કર્મ ખૂબ કર્યું આ તારીખો મળે એના માટે એટલી હદે કે કર્મ બીજાને પણ સોંપ્યું અમારા પ્રજ્ઞાબેન છે બારડોલીવાળા એટલે એમની સાથે મારો સંવાદ નિયમિત થતો હોય એટલે તેજલબેને પ્રજ્ઞાબેનને કહ્યું કે તમે જરાક જરા તે દબાણ કરજો ને કે આ તારીખો મળી જાય અમને અગત્યની વાત એ છે કે ભગવદ્ ગીતા કારણ કે તમે તો સાંભળતા હશો અત્યાર સુધીમાં સાતમા અધ્યાય સુધી આવ્યું એટલે છ અધ્યાય તો તમે સરસ રીતે શ્રવણ અલગ અલગ ઉત્તમ વક્તાઓ પાસેથી કરેલું જ છે પણ ભગવદ્ ગીતાની એક સરસ વ્યાખ્યા વર્ષો પહેલાં જ્ઞાનદેવે કરેલી સંત જ્ઞાનદેવે અને સરસ મને ગમતી વ્યાખ્યા છે કે જ્યારે તમે જે સાગર છે મહ સાગરને આપણે વલોવવો હોય તો રવૈયો જોઈએ એટલે ઝીણી જોઈએ રવૈયો તો તમે સાગરને વલોવો તો કયા સાગરને વલોવો તો ગીતાનું માખણ પ્રાપ્ત થાય નવનીત પ્રાપ્ત થાય કોઈ કહેશે નહીં નહીં એટલે કયા કઈ વસ્તુને વલોવો તો ગીતા પ્રાપ્ત થાય અંતર્મન સરસ પ્રયાસ અહીં શિક્ષકો ઘણા બેઠા છે એટલે આપણે એમ કહેવું સરસ પ્રયાસ સાંસારિક ચાલો આગળ એવું શું છે કે જેને વલોવો તો ગીતા નીકળે ગીતાનું માખણ નીકળે તમને ખ્યાલ હશે જેને થોડો ઘણો ગીતાનો અભ્યાસ હોય કે ગીતા છે એ મૂળભૂત રીતે વેદો અને ઉપનિષદોમાં જે વાતો કહેવાય એનો સારાંશ છે સમરી નોટ્સ આજની જનરેશનની ભાષામાં કહું તો હવે બધાને બધું જોઈએ છે ને કે મને જરાક લખીને પંદર સેકન્ડની રીલમાં બનાવી દો તમે શું કર્યું મને હમણાં વચ્ચે મેસેજ આવ્યો હતો ને કે તમારો બર્થડે ઉજવાણો એના તમે ફોટા અને બધું છે તો એટલા બધા ફોટા કોણ જોવે એમ તો એક રીલ બનાવીને મૂકીજો એટલે અમને જોઈએ ખબર પડી જાય કે તમે શું કર્યું તો આપણે તો સારું છે રીલમાં છીએ ટિકટોકમાં તો પંદર સેકન્ડ નથી રીલમાં તો દોઢ મિનિટ છે એટલો ફાયદો છે નેવું સેકન્ડ છે આ સમરાઈઝ ત્યારે પણ કદાચ થતું હશે ત્યારે પણ લોકોને એમ થતું હશે કે આટલા બધા વેદ તો કોણ વાંચે છે વેદ આપણે બોલીએ છીએ અને સામાન્ય રીતે પ્રકાશકો જે વેદ બહાર પાડે છે ને એ આવા આમ હોય છે ઘરમાં મૂકી શકાય એવા પણ ઓથેન્ટિક હમણાં જ સ્વામી માધવપ્રિય દાસજીનો બે દિવસ પહેલાં જ મારી ઉપર ફોન હતો મારે ઘણી વખત ફોન ઉપર જાત જાતની વાતો થાય છેલ્લે કઈ ફિલ્મ જોઈતી એ પણ એ મને પૂછે કે એમાં શું હતું કંઈ ઇન્ટરેસ્ટિંગ હોય તો મને જ્ઞાન માટે કહો તો સ્વામીજી કહેતા હતા એમણે વેદ ઉપરની કોન્ફરન્સ કરેલી તો ઓરિજિનલ વેદ દક્ષિણ ભારતમાં હજી સચવાયા છે આંગળીને વેઢે ગણાય એટલા ઉત્તર ભારતમાં ઓરિજિનલ ફોર્મેટમાં નથી પહેલાં તાડપત્રોમાં લખાયેલા હસ્તાક્ષરથી તો એ આ આ પોડિયમ થાય ને એટલી સાઇઝના છે આપણે પહેલાં જે ટિપિકલ પ્રિન્ટેડ વેદો જોઈએ છીએ ને કે ચાર વેદ તો અમારા ઘરમાંય છે એ નહીં ઘણું બધું એમાં પછી વિદ્વાનો ભેગા થાય નક્કી કરે ભાષા ઉપરથી નક્કી કરે કોઈ પાછળથી લખી નાખ્યું હશે આ કાંટછાંટ કરવાની આ ફિલ્ટર કરો ભગવદ્ ગીતામાં પણ આવી ચર્ચાઓ થઈ છે કેટલાક વિદ્વાનો એવું કહે છે ગીતાના હવે ગીતા તો છે જ નાનકડી સાતસો શ્લોક તમે પ્રોપર રીતે પ્રિન્ટ કરો તો છાપાને એક આમ સમાઈ જાય એટલી નાની છે બરાબર નાની છે એટલે તો ટકી ગઈ જીધર તો વેદ ઉપનિષદની જેમ ભૂલાઈ ગઈ હોત પણ નાની છે માટે ટકી ગઈ પણ એમાંય વિદ્વાનો એવું કહે છે કે અમુક શ્લોકો વર્ણનાત્મક છે અમુક શ્લોકોમાં પુનરાવર્તન છે ક્યાંક વિરોધાભાસ પણ છે એટલે ખબર પડી જાય પાછળથી આવેલો હશે તમને ઉદાહરણ આપું દાખલા તરીકે કેટલી બધી ચર્ચા છે એક તમારો કર્મ કેવા કરવા તમે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો અને યોગી સ્વરૂપને પ્રાપ્ત કરો અને તમારી ઉત્તમ સદગતિ થાય નૈનમ છિંદી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક એ એક સ્વરૂપમાં જાઓ એની છે અને પછી પાછી એક જગ્યા એવું છે કે ઉત્તરાયણમાં મૃત્યુ પામો તો મોક્ષ મળી જાય જો આટલું જ સહેલું હોય તો આ બધી ચર્ચાની જરૂર જ નથી આ વાંચતી વખતે આપણને ભણવાની સિસ્ટમમાં કોમન સેન્સ નથી આપવામાં આવતી એને એક્ઝામની જ તૈયારી શીખવાડવામાં આવે છે ને એનો દોષ છે હું જુદી રીતે ભણ્યો છું કારણ કે હું ઘરે ભણ્યો મારા મા બાપ પાસે સ્કૂલે ગયો નથી સ્કૂલની એક્ઝામ મેં દીધી જ નથી સાત ધોરણ લગી એટલે હું તો તરત મને આ સવાલ થાય કે તો આટલી બધી પારાયણ કરવાની જરૂર જ ક્યાં છે આત્માની જો આત્માને અગ્નિ બાળી શકતો નથી ને આટલું બધું આપણે કરીએ છીએ અને પછી પાછો જો ઉત્તરાયણમાં મરવાથી મોક્ષ થઈ જાય તો સુસેટ થઈ જાય લોકોનો કે આ મુહૂર્ત જોઈ લો એમાં મરી જાય એટલે મોક્ષ થઈ જશે ધેટ શોઝ કે લીટી છે એ ગીતાની નથી એ કૃષ્ણ ન બોલે કારણ કે તો પછી કૃષ્ણ આગલું ન બોલે જો આ બોલવાનું હોય તો એવી જ રીતે પહેલામાં જો કે કૃષ્ણના મુખે છે પણ નહીં પહેલા જ શ્લોકમાં વર્ણ શંકર એવો શબ્દ અર્જુન વાપરે છે માણસંકર વિવાહ તો કૃષ્ણ અર્જુને પોતે કરેલા છે કૃષ્ણ પોતે જ દેવકી અને વસુદેવના પ્રેમ લગ્નનું સંતાન છે કૃષ્ણના એક પત્ની જામવતી આદિવાસી છે જાંબુઅણના દીકરી કૃષ્ણના પૌત્ર વધુ અનિરુદ્ધની પત્ની ઉષા જેના ઉપરથી તો ગરબા ગવાય છે ઓખાણ એ તો બાણાસુરની દીકરી છે અસુર એટલે રેસ બદલાઈ ગઈ હ્યુમનમાંથી અસુર તમે વિચારજો અર્જુન લૂપી ચિત્રાંગદા બરાબર એટલે જો આવું કઈ હોય તો તો અર્જુન ક્ષત્રિય અને યાદવ સુભદ્રા એનો અર્થ એ કે આ પણ કોકે એક શબ્દ પાછળથી ઘુસાડી દીધો છે કારણ કે બે પાત્રો જ નથી આને લાગુ પડતું મુખ્ય જે બે પાત્રો વાત કરી રહ્યા છે ભગવદ્ ગીતાની ચર્ચાને એને જ આ લાગુ નથી પડતું આ બહુ બહુ સિમ્પલ લોજિક થી હું તમને સમજાવું છું કે ગીતામાં પણ એવું લોજિક ચાલે છે કે જે ખરા વિદ્વાનો છે જે ખરેખર ગોતવા માગે છે ગીતાનો સાર એ લોકો થોડોક પોતાની બુદ્ધિ ચલાવે છે અને આ અધ્યાય જેની આપણે વાત કરવાના છે એ અધ્યાયનો સાર એ છે કે તમારી બુદ્ધિ ચલાવતા શીખો જ્ઞાન વિજ્ઞાન યોગ તમે જોયું હશે કે એક શ્લોક જેની હું ચર્ચા હમણાં કરીશ એમાં બહુ સ્પષ્ટપણે એમ કીધું છે કે સૌથી વધારે મારી નજીક જો કોઈ પહોંચી શકતું હોય તો એ જ્ઞાની છે જિજ્ઞાસુ ખરા આર્થ ખરા અર્થાર્થી ખરા પણ જ્ઞાની સૌથી આરામથી પહોંચી જાય છે વાઇઝ એવું અંગ્રેજીમાં લખાયેલું હતું કોઈ લોકો અંગ્રેજી જ વાંચતા હોય અહીં જે ટ્રાન્સલેશન હતું ટ્રાન્સલેશન હું ગીતાના બહુ ફોલો કરવાનું કહેતો નથી મિત્રોને કારણ કે દરેક ટ્રાન્સલેશન કરનાર છે ને એ અમુક વસ્તુઓ ખાઈ જાય છે મૂળ સંસ્કૃતમાં જે લખાયેલું હોય એના કોનોટેશન્સ છે એ આપણે પૂરેપૂરા સમજાતા નથી કારણ કે આપણે સંસ્કૃત ગુમાવી ચૂક્યા છે સદનસીબે અમને અનિલ જોશીના પિતાશ્રી રમાનાથભાઈ જોશી અને એક ડૉક્ટર બીજી ચંદા રાણા એ સંસ્કૃત શીખવાડતા ત્યાં ગોંડલમાં એટલે અમે પરીક્ષાઓવાળું નહીં પણ થોડું ઘણું સમજણવાળું સંસ્કૃત શીખ્યા એ મને હજી કામ લાગે છે હું સંસ્કૃતમાં બોલી નથી શકતો ભાગેશભાઈની જેમ અથવા તો સંસ્કૃતમાં લખી ન જ શકતો પણ એ શબ્દોના ભાવાર્થો જે અમને શીખવાડવામાં આવ્યા ગુરુજનો દ્વારા એ આજે કામ લાગે છે કે તરત પકડાય કે ભાઈ હું મોટો વિદ્વાન નથી સંસ્કૃતનો મારે કોકને ફોન કરીને પૂછવું પડે કે હું આ સમજો છું બરાબર છે કે નહીં બે ભૂલ મારી નીકળી ખરી એમાં કારણ કે સંસ્કૃત તો પાછી ગાવાની ભાષા છે લખવાની ભાષા તો પછી થઈ નાદની ભાષા છે એટલે નાદમાં અમુક જે વસ્તુઓ છે એ લખી ન શકો તમે આ તો આપણે ઓમ સિમ્બોલ તરીકે લખીએ છીએ બાકી ઓમ લખી ન શકાય ઓમ તો ગાવાની અંદરથી સાંભળવાનો અવાજ છે તો વેદોનું સાગરનું વલોણું બુદ્ધિથી કરીને બુદ્ધિથી કરીને જે માખણ નીકળું એ ગીતા અને એ માખણ જ્ઞાનદેવ આવું કહે છે હું નથી કહેતો એ માખણને જ્ઞાનની આંચ ઉપર તપાવો પછી જે ઘી નીકળે એ તમારી મારી સમજ આવું સંત જ્ઞાનદેવે ગીતાના ભાષ્યો કરતી વખતે કહ્યું ગીતાના ભાષ્યો ઘણા લોકોએ કર્યા લોકમાન્ય તિલકે કર્યા મહાત્મા ગાંધીએ કર્યા વિનોબા ભાવેએ કર્યા ઓશોએ કર્યા ઘણા બધા લોકોએ પોતપોતાના એંગલથી ગુણવંત શાહનું પણ એક આખું પુસ્તક છે કૃષ્ણનું જીવન સંગીત એ પણ ગીતાનું જ ભાષ્ય છે આપણે ત્યાં ઘણા લેખકો પણ એવા થયા કે જેમણે ગીતાને સરસ રીતે માણી ગીતાને સરસ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ખૂબ બધા રેફરન્સથી પણ એને કારણે એક વસ્તુ શું થઈ કે ગીતા બહુ અટપટો અને અઘરો ગ્રંથ છે અને આ આખો મોટા યોગીઓને જ ફાવે એવો ગ્રંથ છે જેનો મૂળ હેતુ જ આનો હતો ગીતા રચવાનો ગીતા રચવાનો હેતુ એમ હતો કે જે બહુ ઉપલા લેવલે તમને હિમાલયની ટોચ ઉપર પડેલી વસ્તુ લાગે છે તમને તળેટી લઈ આવીને મૂકી દઈએ મૂળ હેતુ સામાન્ય માણસ સુધી ગીતા પહોંચાડવાનો હતો આ ફિલોસોફી તત્વદર્શન અર્ક જે કહેવાય સાંખ્ય જે અટપટી વાતો હતી એને સરળીકરણ કરીને પહોંચાડવાનું હતું એને બદલે છાપ શું પડી કે આ તો બહુ મોટા વિદ્વાનો બહુ મોટા અદ્ભુત યોગીઓ બહુ મોટા આશ્રમના મોટા મોટા સંસ્થાપકો એને ખબર પડે આપણને કંઈ ખબર ન પડે એ કે આપણે સાંભળી રાખવા ભારતીય સંસ્કૃતિમાં સૌથી અગત્યની વાત તો એ છે કે ડાયલોગ છે એક જ કલ્ચરનો ધર્મગ્રંથ એવો છે આખી દુનિયાના ધર્મગ્રંથોમાં જે ટુ વે ફોર્મેટમાં છે બાકી બધા વન વે ફોર્મેટમાં છે ઈસુએ પ્રવચનો શિષ્યોએ લખી લીધા પેગમ્બર સાહેબને અલ્લાહે જે જે આયાતો આપી એમણે ટપકાવી લીધી પછી એમાંથી પાછળથી કુરાન ગ્રંથસ્થ થયું માત્ર આ બે તો જાણીતા નામો છે પણ બીજા બધા પણ ડાયરેક્ટ ફોર્મેટમાં છે એક જે પામી ગયા છે એ વ્યક્તિ છે એ પોતાની વાત તમારી સામે મૂકે છે પછી એ તીર્થંકર પણ હોય એ આપણે વાત થઈ એમ પૈગમ્બર પણ હોય એ કોઈ પણ ગુરુ હોય કોઈ પણ ધર્મ હોય ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટ છે અનોખી છે એવો આપણને બધાને વોટ્સઅપના મેસેજ વાંચીને પાનો ચડી જાય છે હું દેશી કાઠિયાવાડીમાં કહું તો કાંટો ચડી જાય છે પણ શું કામ વિશિષ્ટ છે એમાં આપણે બહુ પડતા નથી એના રીઝનમાં એનું સૌથી મોટું રીઝન તો આ છે કે આપણા મોટા ભાગના ગ્રંથો ડાયલેક ફોર્મેટમાં છે ડાયલોગ બે જણા સંવાદ કરે યમ અને નચિકેતા ડાયલોગ કરે યમ સવાલ પૂછે અરે નચિકેતા સવાલ પૂછે અને યમ જવાબ આપે એમાં પાછા નચિકેતાને કંઈ બીજું કુતૂહલ થાય પાછો યમ એનો જવાબ આપે સેમ ભગવદ્ ગીતામાં છે કૃષ્ણ છે એમ કહી શકત ને અર્જુનને કે ભાઈ હું જે એ ચૂપચાપ સાંભળી લે અત્યારે ટાઈમ નથી આપણે લડવાનું છે એને બદલે એને એને જેટલા સવાલ થાય ઇનફેક્ટ તમે ધ્યાનથી ગીતા વાંચો તો એકનો એક સવાલ બીજી વાર થાય તો પણ જવાબ દીધો છે એમ તો ગીતા પાછળથી પણ સંભળાવી છે એક અનુગીતા પણ છે સંભળાવેલી પણ એટલી પ્રસિદ્ધ નથી કારણ કે મૂળ ગીતામાં મોટા ભાગનું આવી જાય છે એટલે અષ્ટાવક્ર ગીતા અને ઉદ્ધવ ગીતા અને અનુગીતા અને એવી બધી ગીતાઓ છે એ એટલી પ્રસિદ્ધ નથી થઈ આપણે ત્યાં હવે આ વાતો હું એટલા માટે ભૂમિકામાં મૂકી દઉં છું કે હું જે તમારી સામે વાતો કરવાનો છું એ જરા મારા દ્રષ્ટિકોણથી જુદું અર્થઘટન છે આ ખોટું નહીં હોય એ જવાબદારી પૂર્વક હું તમને કહું છું હું ત્યાં હું તમને સ્પષ્ટ કહી દઈશ કે આ તો મારો વિચાર છે આવું તો કંઈ હોય નહીં પ્રમાણિત કરેલું છે મેં મેં તમને હમણાં એક પ્રમાણ આપ્યું ને કે કેમ હું કહું છું કે આ શબ્દ ન હોય કેમ હું કહું છું કે આ લીટી ન હોય તો એની પાછળ પ્રમાણ છે જુઓ એ જ પ્રમાણ છે ગ્રંથ પ્રમાણ છે શાસ્ત્ર પ્રમાણ છે તર્ક પ્રમાણ છે તથ્ય પ્રમાણ છે શાસ્ત્રોમાં પ્રમાણિત કરવાની કોઈપણ બાબતની જે ટેકનિક કહેવામાં આવી છે શેર્લોક હોમ્સની જેમ કે શું શું ચેક કરવું ત્યારે તમને ખબર પડે કે વેરીફાઈડ છે બ્લૂટૂથ પ્રોફાઇલ છે એને ધ્યાનમાં રાખીને હું તમારી સામે મૂકીશ આ જ્યાં મારું જ પોતાનું અર્થઘટન હશે ત્યાં હું ચોખ્ટટે કરી દઈશ કે આને તમારે ગીતા સાથે જોડવું નહીં જય વસાવડા સાથે જોડો ત્યાં અલગ વાંધો નહીં એ વિવેક જો આપણામાં ન હોય તો આમે મારાથી અધિકાર નથી આ આવીને તમારી સામે તમારી એક કલાક ખાઈ જવાનો કારણ કે તમારી એક કલાક સમૂહમાં જાય છે મારી તો ઇન્ડિવિજ્યુઅલ એક કલાક જાય છે તમારી તો અહીંથી કલેક્ટિવ કરો તો એકસો પંદર કલાક ગઈ મોટી ખોટ પડે તો આવું ચોખોટ આ મારે થોડી બે ત્રણ ભૂમિકા મેં કીધું એમ શરૂઆતમાં બાંધવી હતી અધ્યાયમાં કારણ કે મેં પૂછ્યું હતું તેજીલબેનને મેં કીધું આમાં શ્લોક ટુ શ્લોક ડિસ્કશન કરવાનું છે તો મને કે તમે મુક્ત છો તો મેં કીધું એ મને ગમશે તો હું કેટલાક જે સાર તત્વો છે અધ્યાયને જ અનુરૂપ એવું નહીં કે બીજા અધ્યાયમાંથી ઉપાડીને આપણે સાર તત્વો લેશું પણ એવા સાર તત્વોની ચર્ચા કરશું અને મારો વિચાર એવો જ રહ્યો છે કે ભારતનું દર્શન છે એ ભારતીયોને ઉપયોગી થવું જોઈએ એ ઇમ્પ્રેસ કરવા માટે નથી એપ્લાય કરવા માટે છે ઇમ્પ્રેસ કરવા માટે તો બહુ સારું એ તો સરસ અવાજમાં ભગવદ્ ગીતાના પઠન કેટલા બધા લોકોએ કર્યા છે એનાથી આપણે ઇમ્પ્રેસ થાય પણ મેં તો એ પઠન કરનારા લોકોને જીવનમાં નથી જોઈ ગીતા એપ્લાય થાય એ પઠન જે સ્ટુડિયોમાં કરતા હોય અમારી નજર સામે બનેલો કિસ્સો છે હું નામ નહીં આપું અવાજની રીતે એમાં તો કંઈ કહેવા પણ જ ન હોય બરાબર એવા એક વિદ્વાન વ્યક્તિ જે પઠન માટે સ્ટુડિયોમાં હતા ને મારે તો એક બીજું રેકોર્ડિંગ હતું એટલે એમના પછી સ્ટુડિયો ખાલી થાય એ રાહ જોઈનું બહાર બેઠો હતો તો એમણે પઠન એમનું પૂરું થયું ભગવદ્ ગીતાનો જેમના અવાજમાં રેકોર્ડ કરવાની હતી કોઈ સંસ્થા માટે એમના સંસ્થાના વિદ્યાર્થીઓને રોજ સંભળાવવાનો કંઈક પ્રોજેક્ટ હતો એમાં એટલે એમનું પઠન પૂરું થયું ગીતાનું તો ઇમ્પ્રેસિવ પઠન હતું તમે આજે સાંભળો તો એ તમને મજા જ આવે બરાબર અને પઠન થયું પછી કંઈક એમની કોઈ કારની વ્યવસ્થા જે થવાની હતી સ્ટુડિયોમાંથી પાછી મૂકવાની એ થઈ નહોતી ત્યારે ગીતામાં લખ્યું છે ક્રોધ ન કરવો કાકા તમારા કહેતા હોય છે કે ક્રોધ ન કરવો બરાબર જો કે ભારતીય શાસ્ત્રોમાં તો દરેક વસ્તુની બારીકીઓ છે એટલે પાછો કયો ક્રોધ કરવો એની એ ચર્ચા છે આપણા શાસ્ત્રોમાં કે ક્રોધ ન કરવો પણ કયો ક્રોધ કરવો તો મહાભારત આખું વાંચો તો અસત્ય ક્યારે બોલવું એનું કૃષ્ણ ચર્ચા કરે નારદ સાથે નારદ અને કૃષ્ણ બેઠા બેઠા ચર્ચા કરે છે કે કયા સંજોગોમાં અસત્ય બોલાય અને કૃષ્ણએ મારે જે એસ કે બુક છે એમાં મેં લખ્યું છે શ્લો કૃષ્ણ એમાં પાછું કે છે કે પ્રિયજનની સાથે તમારે માની લો કે બર્થડેમાં ડેમાં સરપ્રાઇઝ કોકને આપવું હોય બરાબર કોકને પ્રપોઝ કરવું હોય ખાનગી રાખીને તો અસત્ય બોલવાની કૃષ્ણએ છૂટ આપી છે પ્રિયજનને આનંદ થાય એવી કારણો માટે અસત્ય બોલાય કોઈની પ્રાણ રક્ષા માટે જૂઠું બોલવું પડે કોક ત્રાસવાદીઓ નીકળી પડે ને તમારે એને ઊંધા રસ્તે ચડાવી દેવા હોય તો તમે એમ કહો કે હું તો ખોટું બોલ એવું ખોટું નહીં એ સત્ય છે એટલે આપણા શાસ્ત્રો બહુ બારીકમાં જાય છે જ્યારે જ્યારે તમને એ કોઈ આજ્ઞા આપે ને ત્યારે આજ્ઞાના કોનોટેશન્સ ચેક કરવા પહેલાં પણ અભ્યાસ આપણે ત્યાં બહુ હવે રહ્યો નથી પુસ્તકોની જગ્યા મોબાઈલે લઈ લીધી એટલે આવું બધું આપણે બહુ ઊંડા ઉતરીને જોતા નથી કારણ કે તમારે ગીતા વાંચવી હોય તો કૃષ્ણ વાંચવા પડે કૃષ્ણના ચાર ગ્રંથો મુખ્ય ગણાય ભાગવત હરિવંશ વિષ્ણુપુરાણ અને મહાભારત હવે ચાર આખે આખા વાંચવા પડે તો તમને ગીતા સમજાય મેં હમણાં મારા એક પ્રવચનમાં એવું કહેલું કે જે વૃંદાવનમાં રાસ રચી શકે ને એ જ રણમેદાનમાં ગીતા કહી શકે બે એકબીજા સાથે પૂરક છે વિરોધાભાસી નથી ઘણા આપણા ચિંતકો એવું કહેતા હોય છે કે આ કૃષ્ણની લીલા અને રાસ ને બધું બહુ ચાલ્યું ને એમાં ગીતાવાળા કૃષ્ણ ભૂલાઈ ગયા પણ હું એમ કહું છું કે એ ચાલ્યું ને એમાંથી જ ગીતા આવી જે જીવનમાંથી પસાર થયો હોય એ જ જીવનના રંગોની વાત કરી શકે જે જીવન પૂરું માણીને બેઠો હોય એ જ નિર્વાણની વાત કરી શકે શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો હતો ત્યારે તમને ખબર હશે કે મંડન મિશ્ર છે એ હારવામાં હતા અને મંડન મિશ્રના પત્ની એમની જગ્યાએ આવ્યા કે એમને પતિ માટેનો પ્રેમ કે ભાઈ એમ કે મારો વર હરી જાય ગામની વચ્ચે એમ થોડું ચાલે એટલે એમણે શંકરાચાર્યને કીધું કે તમારી પાસે બધું જ જ્ઞાન છે દાંપત્યનું જ્ઞાન છે તો મનન મિશ્ર પણેલા છે હું એની પત્ની છું આપણે દાંપત્ય જીવન ઉપર ચર્ચા શરૂ કરીએ એટલે શંકરાચાર્ય હાથ જોડીને કેવું પડ્યું કે ભાઈ આ મારો વિષય નથી તેમણે કહ્યું તો તમારા પતિને તમે હરાવી ન શકો કારણ કે એક વિષય તમારો અધૂરો છે એટલે એમણે તો બધા વિષય પ્રાપ્ત કર્યા છે તમારો એક વિષય અધૂરો છે એટલે આ ચર્ચા શાસ્ત્રાર્થ પૂરો કરો આ આપણે જ વારસાની વાત છે બહુ જાણીતી વાત છે એવું નથી કે હું કહું તો તમને ખબર પડે ગૂગલમાં બધું હોય એવું જરૂરી નથી પણ લાઇબ્રેરીઓમાં તો બધું હોય જ છે તો બધા જ રંગો જીવનના જેણે જોયા હોય જેણે યુદ્ધ પણ જોયો હોય અને અશાંતિ પણ જોઈ હોય જેણે વિરહ પણ જોયો હોય કૃષ્ણના જીવનમાં ગીતા એટલે આવે છે કૃષ્ણએ આ બધું જ પસાર થયા છે મા બાપનો ખોળો છૂટી જાય એ પણ જોયું છે બીજા કોઈ પાલન કરે એ પણ જોયું છે ખોટું તમારા ઉપર આરોપ આવે એ પણ જોયું છે તમે રમતાઓ અને સંકટ આવે એ પણ જોયું છે ક્રાંતિ કરવાની આવે પરંપરાઓ તોડીને ગોવર્ધન પર્વત ઉચકવાની ઇન્દ્રની સામે એ પણ જોયું છે ખોટા સમાચાર મળે જે જેમ અશ્વત્થામાં નરો કુંજરોબા એવું કૃષ્ણ સાથે પણ યુદ્ધમાં થઈ ચૂક્યું છે પિતા નથી એવા સમાચાર મળે ને કૃષ્ણની બાજુમાં કોઈ કૃષ્ણ નથી જે અર્જુનને ઉપદેશ આપે છે કે સ્વજનો છે આ બધા હણાઈ ચૂકેલા છે એમના કર્મોને કારણે એટલે અધર્મમાં આતયાઈને હણવામાં પાપ નથી તો પોતે કંસ એના મામા જ થાય છે ને આ ટેમ્પલેટ પોતે પેલા કરેલું છે રોહિત શર્મા પોતે સિક્સર મારે તો કોક ને કે ભાઈ સિક્સર મારજો અંદર જઈને ઇતર કોઈ કહે ને કે તમે જ નથી ફાર મારતા તમારે શું ભારવાનગી રાખો છો તો કૃષ્ણને અર્જુન પૂછે કૃષ્ણ તો એમ કહી શકે કે ચૌદ વર્ષની ઉંમર હું તો સમજી ગયો હતો કે કંસ એના કરવો કારણે મરવાનો છે નહીં કે મારા હાથે મરે છે સમજજો આ વાત એટલે કૃષ્ણ ન સમજાય તો ગીતા અર્ધી સમજાશે કારણ કે કૃષ્ણ ગીતાની સોર્સ ફાઇલ છે તમે ઇવન સાહિત્યના એંગલથી પણ જુઓ તો એ મહાભારતનો હિસ્સો છે સ્વતંત્ર ગ્રંથ નથી એટલે એના કનેક્શન્સ છે મહાભારતના પાત્રો અને ચરિત્રો અને ઘટનાઓ સાથે એટલે ગીતા સમજવી હશે તો કૃષ્ણ સમજવા પડશે હું આજે તો આ સફેદ રંગ પહેરીને આવ્યો પણ સામાન્ય રીતે રંગબેરંગી બધા પહેરતો હોઉં છું આમાંય રંગો તો છે જ પાછા સાવ સફેદ તો પહેરવું પણ ગમે નહીં મને એમ થાય કે ના ના એમાં થોડાક રંગો તો ઉમેરવા જોઈએ તો બાપુ હમણાં મારા જન્મદિવસે આવ્યા મારા માટે રંગબેરંગી ટી શર્ટ લઈ ભાઈ કે હું મારો આ વિષય નહીં પણ મેં દુકાનમાં જઈને એમ કીધું કે જે સૌથી વધારે હોય મને આપો બરોબર બાપુ તો પહેરે છે પણ એ ભેટ માટે ટી શર્ટ લઈએ બાપુ તમને રામનામી તો તમારી પાસે મારી આપેલી છે જ હવે ટી શર્ટ પહેરજો આ તો સફેદ રંગ છે ને તમને ખબર હશે ન્યૂટન ના રંગ ચક્રનો સાદો સિદ્ધાંત છે એમાં તમામ કલર્સ આવી જાય બરાબર એટલે એનો અર્થ એ કે મોરપીચ છે એ પણ શ્વેતનું જ એન્ટિથિસિસ છે તમે શ્વેત પહેરો કે મોરપીચ પહેરો સરવાળે બધું સરખું છે કારણ કે પ્રકાશના કિરણો તો સરખા જ પહોંચે છે આ વાત સાથે કૃષ્ણ સમજાય તો ગીતા સમજાય મેં કીધું એમ કારણ કે કૃષ્ણ દરેક રસ ભોગવે છે પછી ગીતા સુધી પહોંચ્યા છે અને એમાંય ગીતામાં એમ કહ્યું છે કે ભાઈ કોઈ પણ પ્રકારની મમત્વ ન રાખવું એમ કહીને એ કર્મ તો કરે જ છે અઢાર દિવસ લગી સારથી કર્મ કરે છે યુદ્ધ જીતાડવા માટેનું જે કાંઈ એમની સલાહ સૂચન કરવાનું હોય એ કર્મ કરે છે પોતે કર્મથી ભાગ્યા નથી કર્મથી તો યાદવા સ્થળીમાં ભાગ્યા નથી જે વસ્તુ એમણે અર્જુનને કહી એ જ વસ્તુ પોતાના સ્વજનો ઉપર પણ એપ્લાય કરે છે સમજો અધર્મ એટલે કઈ દુર્યોધન જ અધર્મી હતો કર્ણ જ અધર્મી હતો દ્રોણાચાર્ય અધર્મના સાક્ષી હતા એટલે એને સજા કરવી એમ નહીં મારા પોતાના સંતાનો પણ જો ખોટું કરતા હોય તો અંતિમ જે કૃષ્ણનો સંદેશ છે યાદ છે કે તમારે પકડવાનો છે ત્રણ શબ્દોને આ કહ્યું નથી કૃષ્ણે પણ આ સાર તત્વ છે સમજવા માટે યાદ રાખવા માટે ન્યાય નીતિ અને નિયમ ન્યાય નીતિ અને નિયમની જે બહાર જાય એ તમારું સંતાન હોય તો ભલે અને ધૃતરાષ્ટ્રનું સંતાન હોય તો પણ ભલે એ કોઈ પણ બહાર જાય એને આપણે સજા કરવાની છે હા એનું લઈ નથી લેવાનું જરાસંઘને માર્યા પછી મગધ ઉપર કંઈ કૃષ્ણ દ્વારકાનો વાવટો નથી ફરકાવી દીધો એના દીકરાને જ રાજસોપીને નીકળી ગયા છે અસ્થિનાપુરમાં પણ એમણે કંઈ હું હસતા હસતા કહેતો છું કોઈ પ્લોટ નથી લીધો કે ભાઈ યુદ્ધ તો જીતી ગયા હવે દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન લિમિટેડના ટેન્ડર મૂકો આવું એમણે ક્યાંય નથી કર્યું કોઈ જગ્યાએ નથી કર્યું પસાર જ થઈ ગયા છે માત્ર કારણ કે એમનો એજન્ડા જ બહુ ક્લિયર છે ન્યાય નીતિ અને નિયમ એવી જ રીતે ગીતામાં વારંવાર એક શબ્દ આવે છે ધર્મ આ અધ્યાયમાં પણ છે તો ધર્મ આપણે એમ માનીએ છીએ એક ધર્મ એટલે રિચ્યુઅલ્સ ધર્મ રિચ્યુઅલ નથી સ્પિરિચ્યુઅલ છે ધારણ કરો એ ધર્મ દરેકનો પોતપોતાનો ધર્મ હોય સૈનિકનો ધર્મ લડવાનો હોય શિક્ષકનો ધર્મ જ્ઞાન પ્રાપ્તિ હોય સાદી ભાષામાં કહું તો ફાઇટર પાયલોટ જેને બનવું હોય એ ચશ્મા પહેરીને જાય તો એને આર્મીવાળા એમ કે ભાઈ તમે ફાઇટર પાયલોટ છે એની આઈસાઇટ સાઇટ ક્લિયર જોઈએ તો કંઈક બોમ્બ ફેંકવાનો હોય એ બીજી જગ્યાએ ફેંકી આવે તો તમને ખબર હશે કે બાય રૂલ ફાઈટર પાઇલોટ તરીકેની જોબમાં ચશ્મા ન ચાલે ચશ્માના નંબર ધારો કે તમને આવે તમારી કામ છોડી દેવું પડે બરાબર આ નિયમ પણ છે નીતિ પણ છે અને ન્યાય પણ છે ત્રણેય વસ્તુ એકમાં આવી જાય જુઓ આ ધર્મ હવે તમે એમ કહો કે ચશ્મા પહેરવા પાપ છે આટલા મિત્રો બે બેઠા છે મારા પપ્પાએ પહેરતા મને ભગવાનની દયાથી અત્યારે નથી પણ વેલા મોડા તો મારે આવી જવાના છે નાના મોટા છે અડધો પોણો નંબર છે પણ હજી સતત પહેરી રાખવા પડે એ લેવલે નથી પહોંચ્યું આ વાંચી શકાય બધું મોબાઈલના અક્ષરો વંચે ત્યાં લગી વાંધો નથી મોબાઈલ વંચા તો બંધ થશે તેથી મારે પહેરવા પડશે બરાબર તો ચશ્મા પહેરવા એ ખોટું નથી પણ કયું કામ કરો છો શિક્ષક માટે એ ધર્મ છે શિક્ષકના ચશ્મા આવ્યા હોય ઇમ્પ્રેશન પાડવા માટે પહેરા વગર ખોટા દાખલા ગણાવી જાય બરાબર જે પાયલોટ માટે અને શિક્ષક માટે એક જ ઘટનાનો ધર્મ અલગ અલગ છે સમજો અને ભારત સિવાય કોઈ દેશ આટલું ડીપમાં ગયા નથી આ ભારત જ એક એવો દેશ છે કે જ્યાં લોકો બધું છોડીને આ બધી ચર્ચાઓમાં પડ્યા આટલું સૂક્ષ્મ ઝીણું કાતવાનું ચાલુ કર્યું માઇન્યુટમાં માઇન્યુટ વસ્તુઓનો વિચાર કર્યો એટલે જ્યારે ગીતામાં ધર્મ શબ્દ આવે છે ત્યારે એના કોનોટેશન્સ સમજવા પડે કે ધર્મ કોને કહે છે કારણ કે મહાભારતમાં ધર્મની અલગ અલગ વ્યાખ્યાઓ છે ધર્મના અલગ અલગ સ્વરૂપ છે તો આ ભૂમિકા થઈ આપણી સાતમા અધ્યાયમાં પ્રવેશવા માટેની આટલું ક્લિયર હોય આમાં બહુ હેવી ન લાગ્યું હોય ભાર ન લાગ્યો હોય સરળ લાગ્યું હોય ને કંઈ હું તો વચ્ચે વચ્ચે તમને ક્લાસરૂમની જેમ પૂછતો પણ જઈશ કે હજી આટલામાં જ તમારે કંઈ મુશ્કેલી હોય તો મને અત્યારથી કહો આમ છેલ્લે વખત સવાલ થાય ને પછી આગલું ભૂલાઈ ગયું હોય શું હતું એને બદલે આપણે ટુકડે ટુકડે એવું રાખશું તમારામાંથી કોઈને કાંઈ પૂછ્યું છે આ બાબતમાં અત્યાર સુધી બોલ્યું એટલી બાબતમાં કોઈ ચર્ચા હોય કોઈ પૂછવું હોય કંઈ પણ કારણ કે આપણે સંવાદના ગ્રંથની વાત કરીએ તો વિસંવાદ તમારાથી કરાય નહીં જેમાં ડાયલોગ છે એવું હું જ કહું છું તો હું તમને ડાયલોગ વગેરેના કેમ રાખું સવાલના જવાબ તો કૃષ્ણએ આપ્યા છે અર્જુનના તમારે આપવા જ પડે ઓકે જો અહીં સુધી બધું ક્લિયર હોય તો આપણે આગળના સ્ટેપમાં જઈએ આ અધ્યાયની અંદર જઈએ આ ભૂમિકા હતી ખાલી બરાબર જૂના જમાનામાં ઓસરી બોટી હતી ને ઓરડા નાના હતા હવે તો ઓસરી જ નીકળી ગઈ કારણ કે એટલી જગ્યા જ નથી હોતી કમ્પાઉન્ડ રાખવાની બરાબર એટલે આપણે એટલી મોટી ઓસરી નથી કરવી પણ ઓસરી જરા રાખી કે હોય તો જરા અંદર આવવાની બેસવાની મજા આવે થોડો તડકોય આવે થોડો વરસાદ આવતો હોય તો એ દેખાય સાતમા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ એવું નામ આપ્યું છે હવે એ નામ મહાભારતની આમ મૂળ આવૃત્તિઓમાં નથી પણ પાછળથી ગીતાના અલગ અલગ અધ્યાયોને અને યોગ્ય નામ અપાયા છે એમાં કંઈ ખોટું નથી જ્યાં જે વસ્તુ છે એના નામ આપવામાં આવ્યા છે આ વિજ્ઞાન આમ જુઓ તો સાયન્સવાળું વિજ્ઞાન નથી સાયન્સવાળા વિજ્ઞાનને આમાં એક જ લીટીમાં મૂકી દેવામાં આવ્યું છે પરા અને અપરા આઠ અપરા બાબતો જે છે જે દુનિયાવી વિજ્ઞાનમાં લાગુ પડે ભૌતિક વિજ્ઞાનમાં લાગુ પડે રિયલ લાઈફમાં લાગુ પડે આ જ વસ્તુ ઈશાવાસી ઉપનિષદમાં પણ છે વિદ્યા અને અવિદ્યા રવિન્દ્રનાથ ટાગોરે આ અપરા અને પરા વિદ્યા અને અવિદ્યા એ બે શબ્દો લઈને બહુ સરસ પ્રવચન શાંતિ નિકેતનમાં કરેલું જેમના પ્રવચનો ગ્રંથસ્થ થયા છે એમાં છે ટાગોરે એમ કહેલું કે ધારો કે તમારે શિખર ચણવું છે કોઈ મંદિરનું ભવ્ય શિખર સુવર્ણ કળશ વાળું અદ્ભુત કોતરણી વાળું તો પેલા મંદિર ચણવું પડશે કે નહીં સીધું શિખર તમે બનાવી નાખ્યું ધારો કે તો ક્યાં મૂકશો હવામાં તો નહીં લટકે શિખર તમારે પથ્થરથી પહેલા પાયો બનાવવો પડશે પગથિયા બનાવવા પડશે મંદિરનું જેને ફરસ કહેવાય એ બનાવવી પડશે ચાર દિવાલો બનાવવી પડશે પછી મંદિરનું ભવ્ય શિખર તમે મૂકી શકશો એટલે પરા અને અપરા અવિદ્યા અને વિદ્યા આપણે અપરા કહીએ કે અવિદ્યા કહીએ એટલે લોકોને જરા નેગેટિવ લાગે સુર અસુર જેવું લાગે કાંઈ તો ખરાબ ખોટું ખાલી આપણે પરામાં ધ્યાન આપો ને ખાલી વિદ્યામાં ધ્યાન આપો પણ ભારતીય સંસ્કૃતિ એવું નથી કહેતી કે આ એને તિરસ્કાર કરો એ એમ કહે છે કે પહેલાં આને જાણી લ્યો અને એનાથી તમારો પાયો અને તમારી દિવાલો બનાવો પછી શિખર ઉપર તમે પહોંચી શકશો ઇટ્સ વેરી પ્રેક્ટિકલ એન્ડ વેરી સાયન્ટિફિક સાદી સીધી વાત છે ને હું એમ કહું મારે પાંચમા માળે રહેવા જવું છે તો ચાર માળે તો ચડવા પડે ને પહેલાં પાંચમા માળે રહેવા માટે તો પહેલાંનું મહત્વ જ નથી અથવા તો એ ખરાબ ખોટું છે એવું કહેવાને બદલે બે ભાગ પાડી દેવામાં આવ્યા છે કે આ તમે જે જીવો છો હું હું દાખલા તરીકે કહું કે ભાઈ આ ટી શર્ટ આજે મેં પહેરવાનું નક્કી કર્યું એ મારું ડિસિશન છે આ નિયતિ નથી હું એમ કહું કે બધું ડેસ્ટિની છે બધું પરમાત્માની મરજીથી થાય છે ના પરમાત્મા એ ફ્લેક્સિબલ છે એ બાબતમાં અમુક નિર્ણયો એ તમને લેવા દે છે ને તમે જે નિર્ણયો લો એ મુજબના તમારે પરિણામો ભોગવવા પડે છે હવે ધારો કે મેં સફેદ રંગ પસંદ કર્યો ને એની ઉપર કોઈ દાળ ધોળાઈ ગઈ તો એમ કહું કે ભાઈ આ તો હવે વ્હાઈટ કલર પહેરો તો એટલે ડાઘા દેખાય તો મેં નિર્ણય લીધો એનું પરિણામ ભોગવવાની તૈયારી મારે રાખવી આમાં ભગવાનને વચ્ચે લઈ આવવાની જરૂર નથી આ બાબત કરતાં મોટી બાબતો છે ભગવાનના હાથમાં બરાબર તમે શું ખાઓ છો શું પહેરો છો આપણે ઘણા લોકો છે ને એટલું બધું આમ કે બધું પરમાત્માની મરજી મુજબ થાય છે શ્વાસ પણ એના આપેલા છે તો કસરત નહીં કરું તો દવાઈ નહીં ખાવનું તો ભોજન પણ ન ને તો એવું નથી હોતું ભારતમાં જે શાસ્ત્ર ચર્ચાઓ જ્ઞાન ચર્ચાઓ છે તો તો પરમાત્મા એમ કે અર્જુન બેઠો ને ટૂંક સમયમાં દુર્યોધનને હાર્ટ એટેક આવશે બરાબર આટલી માથાકૂટ કરવાની જરૂર નથી ને આટલું મારે તારે કંઈ બેસવાની જરૂર નથી આટલી ચર્ચા કરવા માટે બરાબર આવું કોઈ ભારતીય કથામાં નહીં હોય બરાબર રામે રાવણ સામે જઈને લડવાનું જ કામ કર્યું છે કે એમને જ કીધું કે ના ના હવે રાવણ ઘવડો થાય ત્યાં લગી આપણે બેઠા છીએ આવે ચૌદ વર્ષ તો થયા બરાબર થોડો થાકે અશક્ત થાય જીદ મૂકી દે ત્યારે લગી આપણે બેઠા છીએ એવું નહીં કરવા તો કરવા પડે તમારે ગીતાનો સાર જ આ છે કર્મથી ભાગવાનું નથી ગાંધીજીએ અનાશક્તિ યોગ નામે ગીતાનો જે અનુવાદ કર્યો ને એનું બહુ સરસ એક એક લીટીમાં વન લાઈન સમરી એમણે આપેલી જે કર્મ છોડે તે પડે જે કર્મના ફળ છોડે તે ચડે વન લાઈન સમરી અદભુત સમરી છે કર્મ નથી છોડવાના કર્મના ફળ છોડવાના છે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થતો હોય ત્યારે કૃષ્ણ તમને ખબર છે આપણે આપણે નો હોત ન ભેગું થાય જેટલા આવે જ્યાં રાજ્યાભિષેકમાં કૃષ્ણ એવું બોલવા ક્યાંય બોલ્યા છે બરાબર કે આ સલાહ મેં આપી હતી અર્જુનને મેં કીધું તું કે આવી રીતે કરજે કોણને મેઘ મરાવ્યો દ્રોણને મેઘ કીધું એ લોકોને ખબર જ છે કે કોણે શું કર્યું આપણે હજી યાદ કરીએ જ છીએ કૃષ્ણને કુરુક્ષત્ર જીતાડ્યું એમ કર્યું યુધિષ્ઠિરના મંદિર નથી ગયા આખા ભારતના અસ્થિનાપુરના રાજા હોવા છતાં અને જ્યેષ્ઠ પાંડવ હોવા છતાં યુધિષ્ઠિરનું એક મંદિર ભારતમાં નથી મંદિર કૃષ્ણના જ છે તમારા કર્મ બોલશે તમારા માટે તમારે એના ફળને પકડી રાખવાની જરૂર નથી બહુ સીધી સાદી વાત તમારું કર્મ એટલું જ છે કે જે કર્મ છે એ યથાતથ નોંધાય ડોક્યુમેન્ટેશન થાય આનાથી વધારે તમે કહી શકતા નથી તમે કઈ દરવાજા ખખડાવી ખખડાવીને કહી નથી શકતા મોહમ્મદ સામીએ કમબેક કરવો હોય તો પાંચ વિકેટ ચાર વિકેટ ત્રણ વિકેટ લેવે લીધા કરવી પડે તો લોકો એમ કે આને શું કામ બહાર રાખો તો આને રમાડવાની જરૂર નથી તમારે કર્મ કરીને બતાવવું પડે કે તમે દરેક દરવાજાને ડોરબેલ વગાડીને કહેવા જાવ કે ભાઈ જરાક મને રમવા દેજો તો હું વિકેટ લઈ દઈશ એમ મારો વારો આવે તો રન કરી દઈશ યોર પરફોર્મન્સ વિલ સ્પીક ફોર યુ આજની ભાષામાં કહું તો એટલે આ જ્ઞાન વિજ્ઞાન છે એની અંદર કેટલીક અદભુત વાતો છુપાયેલી છે બધું તો કહેવા જશું તો સપ્તાહ બેસાડવી પડશે મને જેટલું શું છે ને વાંચતા વાંચતા એ બધું તો હું ઠાલવીનું નહીં કહું ચિંતા કરતા નહીં આપણે જો બોટલો હવે નાની આવી ગઈ છે પહેલાં ઓલી લીટરવાળી આવતી તો અડધી પડી રહેતી એવું અડધી પડી રહે બોટલે એવું આપણે નથી કરવું આપણે આ માપવાળી બોટલ મુજબ જ જીવવું છે તો આ અધ્યાયમાં જેમ પરા અને અપરાની આટલી સરસ ચર્ચા છે બેમાંથી એક નકામા નથી કયા પણ એકમાંથી બીજા સુધી પહોંચવાનું છે એકબીજાને પૂરક કયા છે એકબીજાને પૂરક છે સવારે આપણે મળત્યાગ કરવા માટે જઈએ એ બહુ ગમતી પ્રવૃત્તિ નથી ઘણા છાપા વાંચવાની ટેવ હોય એને કદાચ ગમતી હશે બરાબર પણ એ કંઈ ગમતી પ્રવૃત્તિ નથી પણ આપણે જે સ્વાદિષ્ટ ભોજન ખાધું છે એની સાથે જોડાયેલું છે એ નહીં કરો તો બીજું ભોજન આવશે નહીં તમારા પેટમાં આટલા બહુ બહુ તમને આવા ઉદાહરણ કદાચ તમને અરુચિકર લાગે પણ આ બહુ સ્પષ્ટ પ્રાકૃતિક વૈજ્ઞાનિક ઉદાહરણ છે કે જે રુચિકર છે એમાંથી અરુચિકર પેદા થાય છે જે અરુચિકર છે કારણે રુચિકર સુધી તમે પહોંચો છો જે નથી ગમતું એનાથી ગમતું મળે છે ને જે ગમતું છે એમાંથી ન ગમતું પણ પેદા થાય છે આ જ્ઞાન વિજ્ઞાન છે આ ગીતા છે આ કૃષ્ણ જે સમજાવવા માંગે છે ને કે હું છું બધું તમે જો કૃષ્ણ એક જગ્યાએ આ અધ્યાયમાં એવું બોલે છે કે બધામાં હું પણ બધું જ મારામાં છે છે બધું જ જો મારામાં હોય તો બધામાં હું કેવી રીતે થાય બરાબર તો હવે એનું સાદું સમજ કે દાખલા તરીકે પરમાત્માની એક કૃતિ માણસ છે ઉદાહરણ માટે તો માણસે પ્લાસ્ટિક બનાવ્યું માણસે ફર્નિચર બનાવ્યું તો ભગવાન નથી આ લાકડું નિર્જીવ છે આ પ્લાસ્ટિકની બોટલ નિર્જીવ છે બરાબર આમાં ભગવાન નથી આપણે બધા જાણીએ છીએ આપણે આની પૂજા નહીં કરીએ આપણે મંદિરે જાય ત્યારે કયા પથ્થરની મૂર્તિઓ હોય ત્યાં માથું ટેકવવાનું હોય પણ પથ્થરના પગથિયા ઉપર ચપ્પલ મૂકવાના હોય એ આપણને ખબર છે આપણે ઊંધું નથી કરતા ક્યાં માથું ટેકવવું એ આપણને ખબર છે ક્યાં ચપ્પલ મૂકવા એ ખબર છે ભલે બે જગ્યાએ પથ્થર હોય તો પણ આ વિવેક થયો આનું નામ છે વિવેક વિવેક બુદ્ધિ જેનું ગીતામાં વારંવાર ઉલ્લેખ થાય છે તો સાદી સીધી વાત એટલી જ છે કે તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે શું નથી કરવા જેવું પણ તમે મોહની અંદર ગુમાવી દો છો તો બધું મારામાં છે પણ હું બધામાં નથી એટલે હું કાંઈ લાકડાના ટેબલમાં છું એવું ન માનતા હું પ્લાસ્ટિકની બોટલમાં છું એવું ન માનતા પણ એ તમે સર્જેલું છે ને તો તમને મેં સર્જેલા છે એટલે ઇન્ડાયરેક્ટલી એ બધું મારામાં આવી ગયું કારણ કે હું પૃથ્વી જ ઉડાડી દઉં તો પ્લાસ્ટિક રહેવાનું નથી સાદી ભાષામાં કહું બરાબર ધારો કે હું એક થિયેટરનો માલિક છું બરાબર અને એમાં ફિલ્મો કે નાટકો કે કંઈક થાય છે શો થાય છે બધા બરાબર અને એક દિવસે સવારે આવીને કહું કે હવે બંધ કરી દો આપણે કાલથી નથી કરવું તો જેટલા એક્ટરો મેકઅપ કરીને બેઠા હશે નાટક માટે પોતપોતાના પાત્રના કોસ્ચ્યુમ પહેરીને બેઠા હશે બધા ઘરે જતા રહેવું પડશે કારણ કે માલિકી તો મારી છે હું એમ કહું કાંઈ તો મારે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવું છે તોડીને કાલથી નહીં થાય નાટક તો નાટકો થતા એવું કંઈ જોવા ન આવતો રોજ અને કયું નાટક અત્યારે થાય છે એ મને ખબર નથી ધારો કે એનું નામ એવું જાણતો નથી પણ કોમ્પ્લેક્સની માલિકી મારી છે તો હું કહી તો શકું ને કે ભાઈ હવે તમે કાલથી આ બધું બંધ કરી દો મારે આ તોડભાંગ કરીને નવું કરવું છે ખ્યાલ આવ્યો કન્ફ્યુઝિંગ સેન્ટેન્સ છે પણ એટલું કન્ફ્યુઝિંગ નથી જો તમે થોડુંક તર્કશાસ્ત્રનો ઉપયોગ કરો થોડુંક પ્રેક્ટિકલ ઉદાહરણ નથી સમજાતું આપણે ભણતા ત્યારે વેન ડાયાગ્રામ આવતા એક મોટું વર્તુળ હોય એની અંદર એક નાનું વર્તુળ હોય તો મોટા વર્તુળમાં નાનું વર્તુળ હોય પણ નાના વર્તુળમાં મોટું વર્તુળ આખું સમાય નહીં આવી સીધી સાધી વાત છે મોજું એ સમુદ્ર જ છે પણ મોજું છૂટું પાડી દો એનાથી કઈ આખો સમુદ્ર તમારા ખોબામાં આવે નહીં એટલે ગીતાને જો સમજવી હશે તો થોડા પ્રેક્ટિકલ રસ્તાઓ કરવા પડશે અને હું અંગત રીતે એવું માનું છું આ મારું અંગત મંતવ્ય મેં કીધું તું ચોખોટ કરીશ જ્યાં અંગત હશે ત્યાં હું અંગત રીતે એવું માનું છું કે ધારો કે મને આવા વિચાર આવે કે મારા ઉદાહરણ આવે તો એ મારે મને આવે છે એવું એ એ બોલવા માટેની એક પદ્ધતિ છે ભાષાની રીતે કારણ કે હું એમ કહું છું કે મારું નામ જય વસાવડા હવે સરકારે નિયમ બનાવ્યો છે કે ભાઈ ઓળખપત્ર હોવા જોઈએ એટલે મને ખબર છે કે મારું નામ શું છે મારા માતા પિતા એ નામથી મને બોલાવતા એટલે બાળકને મોટું થતાં જાય એમ ખબર પડી જાય કે મને જે નામથી બોલાવે છે એ હું છું મારે જવાનું હોય આ નામ બોલે તો મારા મમ્મી દિશા બોલે તો દિશા નામની દીકરી હોય એને દોડી જ જવાનું હોય બીજા કોઈ એ ન જવાનું હોય તો આ વ્યવસ્થા છે ઓળખ નથી વ્યવસ્થા છે ઓળખ નથી બરાબર જોયું જમણા મારી એક ફ્રેન્ડ હતી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી હતી હવે લગ્ન કરીને અમેરિકા જતી રહી તો એનો મેસેજ આવ્યો એટલે નીચે એને લખ્યું તો અદિતિ શુક્લા એટલે મેં લખ્યું હું અદિતિ શુક્લા એટલે મેં એને કહે કે મારે સાસરામાં એવું હોય કે ભાઈ નામ બદલાય એટલે એમ કે નામ મારું જે જૂનું હતું એમાંથી બદલાયું અને પછી પાસપોર્ટમાં એ આવી ગયું એટલે હવે જ વાપરવું પડે અને હું યુએસ છું એટલે પછી આ નામની આઈડેન્ટિફિકેશન ત્યાં તો ડબલ નામ ગુનો છે પાછો અહીં આપણે ચલાવી લે લોકો મારા મમ્મીનું ઓરિજિનલ નામ જયા હતું પછી પણ જયશ્રી થઈ ગયું કારણ કે જય ને જયામાં લોકો કન્ફ્યુઝ કરી નાખતા મારા જન્મ પછી આપણે જયશ્રી કરી નાખ્યું એટલે કન્ફ્યુઝન ઓછું થાય જયશ્રી આખું બોલવું પડે તો આવું બધું આપણને સમજી શકાય એવી વાત છે પણ આ વાત હું એટલા માટે કહું છું આ જ ગીતાની અંદર આ આ અધ્યાયનો સૌથી મોટો મર્મ જ આ છે હું અત્યારે બોલું છું એ આ અધ્યાયને સમજવો હોય તો સૌથી મોટું મહત્વની વાત આ સમજવાની છે આમાં કૃષ્ણ અલગ અલગ ઉદાહરણોથી સમજાવે છે કે હું ક્યાં છું ક્યાં નથી અને હું છું એ બધું તમે પામી શકવાના નથી ભારત એક જ એવો દેશ છે કે જે માત્ર સર્જનાત્મક રચનાત્મક હકારાત્મક ઈશ્વરની વાત નથી કરતો સહારાત્મક ઈશ્વરની પણ વાત કરે છે ખંડનાત્મક ઈશ્વરની પણ વાત કરે છે એટલે ગીતામાં વારંવાર કૃષ્ણ અર્જુનને યાદ દેવડાવે છે કે જો મારી જ સર્જેલી આ દુનિયા હોય તો વેક્સિન જે બનાવે છે એ જ વાયરસ બનાવે છે અને વાયરસ બનાવે છે એ જ વેક્સિન બનાવે છે તમે એમ કહો કે ભાઈ આ વાયરસ કોરોના ક્યાંથી આવ્યો તો જો બધું ઈશ્વર પ્રણિત દુનિયા ચાલતી હોય એવું તો સ્વીકારો તો વાયરસ ઈશ્વર પ્રણિત છે તો પછી શું બધાએ મરી જવાનું વાયરસ આવે એટલે તો કર્મ કરવાનું કે વાયરસ સામે મુકાબલો કેમ થાય તો કે આપણાથી જે કર્મ શું થાય તો કે સેનિટાઈઝ કરો હાથને માસ્ક પહેરો મળવા હળવાનું ઓછું કરો જે ઇમ્યુનિટી છે એને થોડી ડેવલપ થાય એ પ્રકારની ખોરાક કે કસરત કરો આ આપણા હાથનું કર્મ છે આનાથી ઉપરના હાથનું કર્મ કોનું છે સાયન્ટિસ્ટ કોનું છે કે હવે આ વાયરસ આવ્યો તો એની વેક્સિન કેમ બનાવવી તમને ખબર જ હશે કે જે વેક્સિન બને છે હંમેશા વાયરસમાંથી જ બને છે દુનિયાની કોઈ એવી વેક્સિન છે જ નહીં કે જે ઓરિજિનલ બેક્ટેરિયા વાયરસ સિવાય બનતી હોય દરેક વેક્સિન છે એમાં મૂળ સાપના ઝેરનું જે ઇન્જેક્શન આવે છે ને સાપનું ઝેર ઉતારવાનું એ સાપના ઝેરના જ પ્યુરિફિકેશનમાંથી બને છે આ આ તો કુદરતનો સિદ્ધાંત છે એટલે પરમાત્માનો સિદ્ધાંત છે એટલે જે વાયરસ આપે છે એ જ વેક્સિન આપે છે આ બહુ સાયન્ટિફિક સ્ટેટમેન્ટ છે આ ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ નથી વાયરસમાં જ વેક્સિન છુપાયેલી છે પણ ક્યારે વાયરસમાંથી વેક્સિન તમને મળશે કર્મ કરશો તો મળશે અકર્મ કરશો તમે એમ કહો કે વાયરસ આવી ગયો હવે તો પરમાત્માની મરજી ભગવાન બેઠો છે આવડો મોટો મારવા હશે મારશે ને જીવાડવા હશે જીવાડશે તો આપણે અત્યારે હોલમાં આટલી નજીક નજીક બેઠા જ ન હોત એક એક ખુશી ખાલી રાખવી પડત બરાબર આ આપણ આ અધ્યાયમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે તમારે કર્મ છોડવાનું નથી તમારે કર્મ પકડી રાખવાનું છે એનું કારણ એ કે બધું છે મારામાં પણ આ એવું નથી કે મેં કોઈ ડિઝાઇન બનાવીને તમને એમાં જેમ છે હું ચલાવું છું તમને બધું મારી ઈચ્છાથી થાય છે બધી વાત સાચી પણ તમારું કર્મ કરો એટલી સ્વતંત્રતા મેં તમને આપેલી છે તમે ન કરો તો મારા સુધી નહીં પહોંચી શકો કોઈ એમ કે હું તો બેઠો છું મને તો વાયરસ આવી ગયો ને પછી હું તો મરી ગયો તો ઉપર કૃષ્ણ રાહ જોતા હશે મારી તો કૃષ્ણ એમ કહે છે કે ભાઈ તારે પ્રયત્ન કરવાની જરૂર હતી ગોવિંદ કાકાનું પ્રિય સૂત્ર તમને ખબર હશે એ તો અહીં જેટલા બેઠા હોય જો કાકાને એકવાર મળ્યા હોય તો એને સમજાવી દીધું હોય કાકાએ કે સંપત્તિ અને સંતતિ બે માટે પ્રયત્ન કરવો પણ પાપ ન કરવો બરાબર એમના કેટલાક જે ત્રણ ચાર પ્રિય સૂત્રો છે એમાંનું એક આ છે તો આ તો એ જ છે કે પ્રયાસ કરવો એ પણ અધ્યાત્મ છે પ્રયાસ કરવો જ નહીં કર્મ કરવો જ નહીં એ અધ્યાત્મ નથી આ પ્રયાસ કઈ દિશામાં કરો છો કોઈનું ભલું થાય એના માટે કરો છો કોઈનું ખરાબ થાય એના માટે કરો છો ત્યાં અધ્યાત્મની રેખાઓ આવે છે જે તમને કોઈનો પ્રયત્ન તો ત્રાસવાદી હોય કરે છે ઓસામાં બિન લાદેને કેટલું બધું સ્ટ્રક્ચર વિચાર્યું કે આપણે પ્લેનમાં જઈએ પ્લેનને હાઈજેક કરીએ એનો બોમ્બ બનાવીએ એ બોમ્બથી વલ્ટ્રેડ સેન્ટર સુધી આ એંગલથી જો ભટકાડીએ તો ઉપરથી તૂટી જાય બરાબર પણ પ્રયાસ હોવા છતાં મેનેજમેન્ટ હોવા છતાં બુદ્ધિ પણ હોવા છતાં પરિણામ નેગેટિવ છે માટે એ ધાર્મિક કાર્ય નથી માટે આધ્યાત્મિક કાર્ય નથી એ માનવીય કાર્ય નથી ભેદ અહીં આવે છે પ્રયાસ કરવા તમે સ્વતંત્ર છો પણ ક્યાં જ ભગવાનની કસોટી છે કે તમે કઈ દિશામાં પ્રયાસ કરશો હું બેઠો બેઠો જોઉં છું તમે મારી બાજુ આવો છો કે મારાથી ઊંધી બાજુ જાઓ છો આ અધ્યાયમાં એક બહુ સરસ મજાનો શબ્દ છે મારો અતિપ્રિય પ્રિય શબ્દ છે આમાં કાવ્ય પણ છે આમાં સાયન્સ પણ છે એક શબ્દમાં અને એ શબ્દ છે મણિસૂત્ર એક જગ્યાએ કૃષ્ણ એમ કહે છે કે પરમાત્મા શું છે પરમાત્મા મણિસૂત્ર છે મણિસૂત્ર એટલે ડાયમંડ નેકલેસનો દોરો મણિસૂત્ર સૂત્ર એટલે દોરો સૂત્ર એટલે સ્લોગન પણ થાય પણ એટલે મેં કીધું ને સંસ્કૃત ભાષા એવી છે કે તમારે એના દરેક છાયાઓ સમજવી પડે કે કયા ટોનમાં કયો શબ્દ વપરાયો છે તો અહીં સૂત્ર છે એ સ્લોગનના અર્થમાં નથી વપરાણો હારના દોરા મેં આ દાખલા તરીકે સમજાવવા માટે કે એક ચેઇન પહેરો છે એમાં ઓમકાર છે રુદ્રાક્ષ છે બરાબર હવે આ ચેઇન જે છે એ દોરો છે સોનાનો દોરો છે પણ દોરો છે એક રીતે જુઓ તો એના આધારે આ ટકેલું છે પેન્ડન્ટ આ સ્વતંત્ર પેન્ડન્ટ આમ હોવા માટે લટકીને મારી છાતી ઉપર ચોંટી જવાનું નથી સૂત્ર છે હવે આ સૂત્ર દેખીતું સૂત્ર છે દેખાય છે પણ આની ફરતા માની કે રુદ્રાક્ષોત વચ્ચે સોનાનો દોરો હોત ને ફરતા મોટા મોટા રુદ્રાક્ષોત એવી માળાઓ હોય હોય જ છે પહેરેલા લોકો મેંય જોયા છે તમે જોયા હશે તો સૂત્ર દેખાત નહીં પણ માળા જુઓ ત્યારે તમને સમજાઈ જવું જોઈએ કે એકાદ સૂત્ર આમાં અદ્રશ્ય હશે ને તો જ આ માળા ટકેલી હોય બાકી આ માળા એમ એમ કેવી રીતે એકબીજા સાથે ચોટે તો સૂત્ર હોય છે પણ સૂત્ર દેખાતું નથી પણ બધાને જોડનારું એક સૂત્ર હોય છે આ અધ્યાયમાં શબ્દ છે ભારતીય વારસા જેવો શબ્દ છે મણિસૂત્ર તમને કોઈક પૂછે ભગવાન કેવા હોય તો તમે કહો મણિસૂત્ર જેવા મણિસૂત્ર બોલો ને કદાચ નવી પેઢીના બાળકો ન સમજાય તો એને એની ભાષામાં સમજાવો ડાયમંડ નેકલેસના થ્રેડ જેવા એમ કહો બરાબર કે તમને નેકલેસ દેખાય છે ડાયમંડ દેખાય છે પણ એ કોના આધારે ટકી રહ્યા છે એ નથી દેખાતું એ જે જેના આધારે ટકી રહ્યા છે એ ઈશ્વર છે એ ક્યારે દેખાય જો એ દેખાય તો તૂટી જાય નેકલેસ ક્યારે દેખાય તમારી બ્રેસલેટમાં નેકલેસમાં દોરો ક્યારે દેખાય જ્યારે તૂટી ગયો હોય ત્યારે દેખાય બરાબર તો આ એક જ શબ્દમાં ક્યારેક કોઈની ક્યુરિયોસિટી તમારે સંતોષવી હોય તો આ ભારતનો વારસો છે વોટ ઇઝ ગોડ ભગવાન કેવા છે કાવા છે આમાં એક વાત એવી પણ છે કે હું જ વિચારો આપું છું જે મેં કહ્યું ને કે ભાઈ હું બોલું છું એ મારી ઓળખ છે પણ હું એવા ભ્રમમાં નથી કે આ બધા વિચારો છે ઓર્ગેનિકલી માત્ર મને જ આવે એ મારી અંદર બેઠેલા કોઈ ચૈતન્યનું કનેક્શન છે જેમાંથી મને આ બધા વિચારો સૂજે છે કોઈ પણ આર્ટિસ્ટને હું એક જ નહીં હવે તમે એમ કહો કે ઘણા આર્ટિસ્ટો ભગવાનમાં માનતા જ નથી જ્યાં સાયન્ટિસ્ટો ભગવાનમાં માનતા જ નથી તો રામકૃષ્ણ પરમહંસ સામે કેશવચંદ્ર સેન નામના એક મોટા વિદ્વાન બંગાળના મોટા સાયન્સના અભ્યાસુ તર્કશાસ્ત્રી એમ ગયા ને એમણે કીધું કે તમે આ કાલી માતાની ભક્તિ કરો છો એ ન ચાલે એમ તમે માણસ સારા આદર આદરપાત્ર છો પણ હું તમને કહું કે ભગવાન કેવી રીતે નથી એમ કરીને એમણે રેશનાલિઝમથી વન ટુ થ્રી ફોર ફાઇવ બરાબર પ્રેમભાઈને એવા મિત્રો છે એ કદાચ રેશનાલિઝમના મિત્રો સાથે સંકળાયેલા છે એ સરસ મજાની દલીલો કરી અને પછી એમણે વિવેકપૂર્વક કોઈ અપમાન કરીને કે કોઈ હુસાતુસી કરીને નહીં વિવેકપૂર્વક કીધું કે ભાઈ રામકૃષ્ણ દેવો હવે તમે ઠાકુર તમે આને જવાબ આપો ચાલો તમે કહો છો ને ભગવાન છે ને કાલી માતા હાજરા હાજર છે ને ને છે તેમ છે એટલે રામકૃષ્ણ દેવ ઊભા થઈ અને એને ભેટીને એમ કીધું કે હા હા મારા ભગવાને તને કેટલી બધી બુદ્ધિ આપી મારી પાસે તો આવી બુદ્ધિ છે જ નહીં હવે આ દલીલનો તમે શું જવાબ આપો બોલો બરાબર દલીલ કરે તો તમે એનો જવાબ એ આપો તમે એમ કહો કે આ ખોટી વાત છે આમ ન હોય ને સાયન્ટિફિકલી પ્રૂવન નથી ને આનું લોજિક બરાબર નથી ને કે ભગવાને જો તને કેટલું ભગવાન નથી સમજવા માટે કેટલી બધી બુદ્ધિ તારામ નાખી બરાબર મારામાં તો છે નહીં આટલી બધી બુદ્ધિ યારે ચર્ચા કરું તો આ અર્થમાં છે આખી વાત કે જે મને નથી માનતો જે મને નથી સળગતો જે મને નથી જાણતો એ પણ એ મારી જ લીલા છે એમ સમજી લો બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત આ અધ્યાયમાં એ પણ છે અને વિચ ઇઝ ધ રિયલ ડેમોક્રેટિક સ્પિરિટ ઓફ ઇન્ડિયા મને ગમ્યું કે તમે અહીં ગાંધીજીવાળી સર્વધર્મ પ્રાર્થના પણ ગાય એટલા માટે કે આ અધ્યાયમાં જો તમે બારીકીથી અભ્યાસ કરશો તો એકથી વધારે વખત એમ કહેવામાં આવ્યું કે એક જ રીતે મારા સુધી પહોંચાય એવું જરૂરી નથી ને બધા મારી ભક્તિ કરે એ પણ જરૂરી નથી લોકો પોતપોતાની રીતે પોતપોતાના ઈશ્વર પસંદ કરે છે લોકો બીજા બીજા તરીકાઓ પણ પસંદ કરે છે મારા સુધી પહોંચવાના એ છેલ્લે જો સાચા હશે સારા હશે તો મારા સુધી પહોંચી જ જવાના છે અને નહીં હોય તો કંઈક ખોવાઈ જવાના છે ટૂંકમાં ત્યારે તો કંઈ એવી બધી ચર્ચાઓ હતી નહીં કેવા ધર્મો ધર્મ પદ્ધતિઓ સંપ્રદાયો સંપ્રદાય પદ્ધતિઓ પણ કૃષ્ણએ એક ચોખટ કરી દીધી કે કંઈ ભેદ તમને લાગે છે તમે ઇન્ડિવિજ્યુઅલ ભેદ કરો છો કે આ કાળા ગોરા પીળા પણ આપણે જેમ કહીએ છીએ કે લોહીનો રંગ લાલ છે તમે ચામડીનો રંગ બગમે એટલા ફેરફાર કરો લોહીનો કલર તો એક જ નીકળશે બધાનો એ જ અર્થમાં કૃષ્ણ એમ કહે છે આ અધ્યાયની અંદર કે તમારી ઉપાસના પદ્ધતિ કદાચ અલગ હોય તમે જેની ઉપાસના કરો છો એ બાબત અલગ હોય જો આ બે વખત ભારતમાં એક મહાવીર આવું સૂત્ર નૌકાર મંત્રમાં આપ્યું કે જે પામી ગયા છે પહોંચી ગયા છે જે કંઈ જેને મળી ગયું છે બધાને નમસ્કાર એટલે ડેમોક્રેટિક સ્પિરિટ છે કહું નમસ્કાર માત્ર મારા જ ગુરુને નથી કરતો દુનિયાના જેટલા ગુરુઓ થઈ ગયા એ તમામને એક સાથે હું નમસ્કાર કરી લઉં છું એવી ડેમોક્રેટિક વાત કૃષ્ણ અહીં કરે છે અને આ વાત વેદમાં પણ છે ઋગ્વેદમાં બહુ જાણીતું સૂત્ર હશે તમે કદાચ ભણવામાં આવ્યું હશે એકમ સદ વિપ્રા બહુધા વદંતી સત્ય એક છે અને વિદ્વાનો અલગ અલગ રીતે વિપ્ર બ્રાહ્મણના અર્થમાં પણ છે અને એ સમયે વિદ્વાનના અર્થમાં પણ છે મેં કીધું ને કોન્ટેક્સ્ટ જોવા પડે જે વસ્તુના કોન્ટેક્સ્ટ તમે જુઓ એમાંથી તમને ખ્યાલ આવે કે વસ્તુ શું છે બ્રાહ્મણ શબ્દ વપરાતો તો પકડીને ઘણા બધા લોકોએ ખૂબ ચર્ચાઓ પણ આગળની લીટી કોઈ બોલતું જ નથી ગુણકર્મ વિભાગ નહીં બાય બર્થ કોઈ વર્ણ નહીં ગુણકર્મ વિભાગ વિભાગશહ જેનો જેવો નેચર એ તો આપણે કહીએ ને આપણે ઘણી વખત પ્રવાસ કરવામાંય નથી કેતા કે ભાઈ આની બાજુ સીટ મને નહીં ફાવે એની બાજુ બેસવાના છે તો છેલ્લી સીટે બેસીશ બરાબર એ એને ફોન મતળીને બધી વાતો કરે એ આપણે નથી સાંભળવી કઈ છે ને સાવ સાદું ઉદાહરણ આપું તમને બરાબર ગુણકર્મ કર્મ વિભાગ હશ એવું આપણે જમવામાંય ઘણીવાર કરીએ છીએ કે ભાઈ આય મને નહીં ફાવે તમને જમવું હોય તમે જમી લ્યો પણ આપણે આ ગટર ઉપર ઊભા ઉભા પાણીપુરી પૂરી નથી ખાય બરાબર ગુણકર્મ વિભાગ સ કોકને ફાવે કોકને ન ફાવે હવે તમે કહો તો વર્ણ શબ્દ શબ્દ જન્મવાળો છે જ નહીં જ્ઞાતિ વાળો છે જ નહીં મિસફિટ બે લોકો ભેગા થઈ જાય તો ન ચાલે લાંબુ આ અર્થમાં તમે લઈ શકો ગુણકર્મ વિભાગ હશે બે મિસ્ફીટ લોકો ભેગા થઈ જાય માની લો કે તમે બધા ધારો કે ઉદાહરણ એવું આપો કે ભાઈ તમને એમ કહેવામાં આવે કે સાયરામ દવે આવીને સરસ મજાના ટૂચકાઓ સંભળાવશે બરાબર અને જય વસાવડા આવીને અચાનક ગીતાની વાતો કરવા માંડે તમે એમ થાય કે યાર આપણે તો હસવા માટે એ વાત આવી આ ક્યાં બધું ચાલુ થઈ ગયું આવું આટલું બધું ભારેખમ ક્યાં આવી ગયું ખ્યાલ આવ્યો બે એક જ ગામના છીએ લગભગ એક જ ઉંમરના છીએ મિત્રોય છીએ પણ ફરક પડવાનો ને બરાબર ગુણકર્મ વિભાગ અગેન પણ આ અધ્યાયમાં નથી આ શ્લોક પણ તમને સમજવા માટે યાદ રાખવા માટે રેફરન્સ માટે આ કહી રાખું છું કે આપણે અડધું પડધું સમજીને અડધું પડતું પકડી લઈએ છીએ અને મોટા મોટા લોકો આમાં આવી ગયા આમાં કે હું મારા તમારી તો વાત જ નથી કરતો તમે તો ઉલટાના જિજ્ઞાસુની વ્યાખ્યામાં આવો મુમુક્ષુની વ્યાખ્યામાં આવો એવી જ રીતે આ અધ્યાયની અંદર છેલ્લી આપણી પાસે દસ બાર મિનિટ છે અને બીજો આખો દિવસ પણ છે ચિંતા કરતા નહીં આવતો સોમવાર આ અધ્યાયની અંદર સરસ મજાના ત્રણ શબ્દો આપવામાં આવ્યા છે આર્થ જિજ્ઞાસુ અને અર્થાર્થી કોણ પહેલાં તો ઠીક છે ચાલો નથી પહોંચવાના આમાં એવું છે કે ભાઈ કેટલાક લોકો એવા છે કે જે મને સ્વીકારતા જ નથી જેને રસ જ નથી કે આ બધું શું છે કંઈ વાંધો નહીં ભલે આ પેલા નાના છોકરાને જોઈને જેમ અમુક મોટેરાઓ હશે ને કે ભાઈ આને ન ખબર પડે હવે આ બધી એની હીરો શું છે એ થોડી ખબર હોય એને રિયલ ડાયમંડ રમવા ન અપાય એને કંઈક સરસ ચળક તો ક્રિસ્ટલ આપો તો મજા આવે મા બાપને એવો શોખ હોય કે મેં તો મારા છોકરાને રિયલ ડાયમંડનું ઘરેણું કરાવી દીધું છોકરાને બિચારાને શું ખબર પડે રિયલ ડાયમંડમાં પેલું તો ઉલટાનો ક્રિસ્ટલ વધારે રંગબેરંગી લાગે ડાયમંડ કરતા આ મા બાપને કિંમત સમજાય છે પછી ઘણા જોતા હોય છે કે ભાઈ આ છે ને એના જન્મ દિવસે પહેરાવજો નાનું બાળક હોય પછી તિજોરી મૂકી દેજો ને બાકી પહેરવા માટે બીજું આપજો કારણ કે ઓલું તો રિયલ છે આ ખોટું પહેલે પહેરીને જાય રમવા માટે તો આવા અર્થમાં કૃષ્ણ હસતા હસતા કહે છે જે ગાલિબ કહેતા બાજી ચાય અથફાલે દુનિયા મેરે આગે હોતા હૈ શબો તમાશા મેરે આગે દુનિયા નાના બાળકોને રમવાનું મેદાન છે અને એ બધા રમીન જે ધમાલ કરે છે એ જોઈને મને હસવું આવે છે કે આ બધા કેવી બાથાકૂટ કરે છે કેવી નાની વાત માટે ઝઘડી પડે છે આ જ વસ્તુ અહીં કહેવામાં આવી છે કોણ પહોંચી શકે આપણે તો પહોંચવા ઉપર ફોકસ કરીએ ન પહોંચવા વાળા તો આપણે કોઈ છીએ નહીં તો તમે અહીં બેઠા ન હોત એક તો આર્ત આર્ત શબ્દ બે અર્થમાં આવે આર્ત એટલે જે દુઃખી થઈ ગયો છે પીડાયેલો છે એ અને આર્ત એટલે જે લાગણીથી વધારે ભીનો છે આમ તો બંને એકબીજાથી નજીક છે જે તો જ થાવ તમે જો તમે લો આ સાદી સીધી વાત મેં એક વખત મારા એક લેખમાં લખેલું કે વિસ્મૃતિ એ વરદાન છે વિસ્મૃતિ એ વરદાન છે કોઈ પણ પ્રકારનું સ્મરણ તમને થોડુંક ઘાયલ તો કરે છે બરાબર એના ઉપર હિન્દી ફિલ્મોમાં એટલા બધા ગીતો લખાણા છે કે મારે જાજુ કહેવાની જરૂરત નથી તમે યાદ ઉપરના જેટલા ગીતો એક ડઝન ગમે ત્યાં યુટ્યુબમાં ગોતીને આજે રાતના જ સાંભળી લેશો તમને વિસ્મૃતિ વરદાન છે એ સમજાઈ જશે બરાબર તો આ વિસ્મૃતિ વરદાન છે તમને ભૂલવાની જે ભગવાને ભેટ આપી છે ને એને કારણે તો તમે બેઠા છો લીધા તો હું હજી મારા મમ્મી પપ્પાને યાદ કરીને ઘરમાંથી બહાર જ ન નીકળતો હોત કોઈ ન નીકળતું હોત હું શું કામ તમે ન નીકળો એટલે વિસ્મરણ એ વરદાન છે એની જેમ જે સંવેદનશીલ હોય ને એ થોડોક પીડામાં હોય જ જે સેન્સેટિવ હોય એને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે છે હર્ટ થાય જ

જે સંવેદનશીલ હોય એ આર્ત હોય એટલે એ ગિફ્ટ છે એમ નથી કહેતો કે એ ખરાબ વસ્તુ છે કૃષ્ણ એવું નથી કહેતા કે ખરાબ વસ્તુ છે એમ કહે છે કે કાં આર્ત જે લાગણીશીલ થઈને પીડામાં જે ગજેન્દ્ર મોક્ષની કથા છે જે પોકાર કરે જે યાદ કરે એ મારા સુધી પહોંચે કાં અર્થાર્થી એક આવા હોય છે અર્થાર્થી અર્થ શબ્દ પણ આપણે ત્યાં બે અર્થમાં છે અર્થ એટલે ધન પૈસા અને અર્થ એટલે મિનિંગ અર્થ જેનો અર્થ શું થાય એનો મતલબ શું થાય મિનિંગ તો અર્થાર્થી એટલે અર્થાર્થી આપણે બે અર્થમાં લઈ શકીએ કે કેવા કે જેને થોડું બધું પૈસા કે આપણે સરસ મંદિર બનાવીએ આપણા ઘરમાં તો આરસનું મંદિર છે જેવું તો એવું નહીં લાકડાવાકડાનું નહીં આરસનું મંદિર બનાવી આપણે તો લાલા માટે આટલા સરસ વાઘા સીવડાવીને રાખ્યા છે બરાબર એમનો ભાવ છે એમનો ભાવ નથી એમ નથી એ આમ એને દર ના આવે ધારો કે એમના મંદિરમાં કંઈક તળ પડી ગયું હોય તો એમનો ભાવ છે પણ એ છે અર્થાર્થી ધનની રીતે ગણો તો અર્થની રીતે ગણો મિનિંગની રીતે તો કેટલાક લોકો તમને ખબર હશે કે વ્યાખ્યાઓમાં જ પડેલા રહે એ ડેફિનેશનથી બહાર નીકળે જ નહીં એટલે ઇનોવેશન કરી જ ન શકે જે ડેફિનેશનમાં અટકી જાય ને એનાથી કોઈ ઇનોવેશન થાય નહીં આપણે ત્યાં બધા સાયન્સમાં કેટલા બધા માર્ક લઈને આવે છે પણ ઇન્વેન્શન બહારથી લઈ આવવું પડે છે આ તો નોલેજ ફાઉન્ડેશન છે એટલે આ વાત મૂકી દઉં છું વચ્ચે તમારી સામે ઇન્વેન્શન કેમ બહારથી લઈ આવવું પડે છે કારણ કે આપણે ડેફિનેશનમાં એટલા ફિક્સ થઈ ગયા છીએ કે એ જ વ્યાખ્યા વ્યાખ્યાની બહારનો જવાબ હોય એટલે લાલ ચોકડો દસ માર્ક ગયા કારણ કે મૌલિક જવાબ જોવા માટે પરીક્ષકોએ સમય તો આપવો પડે ને બધા વાંચવા પડે ઓલું તો ફોર્મેટ નક્કી હોય કે આ નવ મુદ્દા છે કે નહીં સારા અક્ષર કાંઠા છે કે નહીં પહેલી રીટીમાં પહેલાં જે ડેફિનેશન લખવાની હતી જે ગાઈડ બુકમાં હોય એનું નામ લખ્યું છે કે નહીં આ પાંચ પોઈન્ટ હોય કારણ કે ત્રણસો પેપર તમારે જોવાના હોય એમાં એમને એ વાંકડ હતી બધે પોતપોતાની રીતે દુઃખી છે આમ જોવાનું લખવા એમ છે કે અમારે ભરવી તો પડશે સપ્લિમેન્ટરી ભર્યા વગર માર્ક નહીં મળે જોવા એમ છે કે આટલી સપ્લિમેન્ટરી આ ભરી ભરીને બેઠા છે કેમ પૂરી કરવી બે કલાકમાં કારણ કે એનો ટાઈમ ફિક્સ છે જોવાનો બરાબર એટલે બે પક્ષે દુઃખી તો છે જ લોકો પણ ચાલે છે એટલે બે એક વખત પરીક્ષાની સિસ્ટમ માટે કહેલું કે જેને ભૂખ નથી એને જમાડવા આપણે નીકળ્યા છીએ બરાબર અને જેને પચ્યું નથી એ આપણને ખબર ઉલટી કરીને પાછું આપે છે પચે નહીં એની જ ઉલટી થઈ ને પચે તો અંદર લોહી થઈ જાય એટલે જરાક જો પેપર સેટર એવું પ્રશ્ન કાઢે કે આનો આ અર્થમાં તમને જવાબ ખબર છે તો તરત જ લોકો આંદોલન કરે ને વાલી હોય ભેગા જાય બહુ અઘરું પેપર કાઢે છે શિક્ષકો વધારે હશે એવું લાગે છે કારણ કે ઇનોવેટિવ ક્વેશ્ચન ઇનોવેટિવ એન્સર એમાં આપણને બહુ રસ નથી એટલે તમે જુઓ કે આપણે જે વસ્તુઓ આપણે ઇનોવેટિવ ખરા પણ કોક કરીને પછી હું એમાં સલી કરીને એવાથી નવું લઈ આવું તમે એકવાર ગોતો તમે પહેલાં મહેનત કરો બધી જે પંદર વર્ષ લગી પછી એની કોપી કરીને હું એમાં એનાથી તમારાથી સારું કરીને બતાવું તમારા કરતા મારો શોરૂમ સારો દેખાય પણ મેં તમારા જ શોરૂમના કોન્સેપ્ટ કોપી કરી લીધા હોય બરાબર એમ ઇનોવેટિવ પાછા પણ મૂળ વસ્તુ એનું કારણ આ છે કે આપણે ડેફિનેશન અર્થમાં જ અટકી જઈએ છીએ અર્થ એ જ્ઞાન નથી જો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્ઞાની ટોપ ક્લાસ છે પ્રીમિયમ બ્લુચીપ જે શબ્દ વાપરવા હોય એ જ્ઞાની માટે છે અર્થાર્થી જિજ્ઞાસુ જિજ્ઞાસુ ક્વેશ્ચન આમ કેમ આમ કેમ બુદ્ધ તો એક યાદી બનાવી હતી ઓશોએ એમના એક પ્રવચનમાં કહેલું છે ને અગિયાર સવાલની યાદી આપેલી છે બુદ્ધે અગિયાર સવાલની યાદી બનાવી હતી કે હું જ્યાં પ્રવચન કરવા જાઉં ત્યાં અગિયાર સવાલ કોઈ પૂછવા નહીં બધા આ જ પૂછ્યા રાખે છે આ સવાલ સિવાયની વાત કરવી હું મારો કિંમતી સમય લઈને તમારી પાસે બૌદ્ધિજ્ઞાન મળ્યા પછી આવ્યો છું મેલ મૂકીને પીપળા નીચે બેઠો ત્યાંથી જ્ઞાન મેળવું તો તમારી સાથે વેચવા આવ્યો તમારે જો આમાં જ રહીમાં રાખવું હોય તો મારી સાથે સંવાદ ન કરવો એમાં પહેલો જ સવાલ છે કે ઈશ્વર છે કે નહીં આવું મને પૂછવું નહીં બરાબર આ સવાલનો જવાબ જાતે ગોતી લેવો પણ મન પૂછવા નહીં આવી અગિયાર સવાલની યાદી હતી બધા પૂછે લોકો જાત જાતના પ્રશ્નો થાય લોકો પૂછે જિજ્ઞાસુ હોય પણ માત્ર સવાલો પૂછવાથી તમને જવાબ જડી નથી જતા તમે ક્લાસમાં જે ભણાવતા હશે ને એને ખબર હશે અમુક વિદ્યાર્થીઓ તેજસ્વી એટલે કહેવાતા હોય કે સવાલ સારો પૂછે એનાથી વધારે કે એનું જ્ઞાન હોય નહીં પણ પાંચ જણાને ઇમ્પ્રેસ કરી દેવો સવાલ પૂછે જેનો જવાબ તમારી પાસે હોય જ નહીં એવો સવાલ પૂછે તો જિજ્ઞાસુ અર્થાર્થી આર્થ પહોંચે છે નથી પહોંચતા એવું નથી કોઈ લાગણીથી પહોંચે છે કોઈ કુતૂહલથી પહોંચે છે કોઈ મિનિંગથી પહોંચે છે કોઈ ધનથી પહોંચે છે આપણે એના ડબલ ડબલ અર્થો કાઢ્યા છે એટલે ડબલ ડબલ અર્થથી લઈએ બરાબર કોઈ પીડાથી પહોંચે છે પણ અલ્ટિમેટ જે પહોંચે છે કે જેને એન્લાઇટનમેન્ટ આપણે અંગ્રેજીમાં કહીએ જ્ઞાન થઈ ગયું છે કે આ બધું શું ચરખો ચાલે છે આ ખેલ શું છે આ લીલા શું છે આપણી આસપાસ આ શેરનું આ બધું શું કામ આ બધું છે જીવનમાં દુઃખ છે તો શું કામ છે વૃદ્ધત્વ છે તો શું કામ છે મૃત્યુ છે તો શું કામ છે જો જ્ઞાની શબ્દ વાપરવામાં આવ્યો છે તો જિજ્ઞાસુ જુદો નથી પડ્યો આ બધા મેં સવાલ પૂછ્યા એ ના થયા જેને પોતાને આ સમજાઈ ગયું છે ફાધર વાલેસ આપણે ત્યાં ગણિત ભણાવતા જે પોતે પાછા ફાધર એટલે અને બહુ સારા ફિલોસોફર પણ હતા ગુજરાતી ભાષામાં બહુ સરસ પુસ્તકો લખીને ગયા સરકારે એમને મરણોત્તર પદ્મશ્રી આપ્યો પછી એ બે વર્ષ પહેલા જ જ્યારે એમનું અવસાન થયું ત્યારે સ્પેનમાં રહેતા માણસને ભારત સરકાર પદ્મશ્રી આપે અત્યારે બહુ મોટી વાત છે ફાધર વાલેસ ગણિત જ્યારે ભણાવતા ને એમને લખેલું છે એમના પુસ્તકમાં એમના વિદ્યાર્થીઓએ એમને કીધેલું છે ત્યારે એમ કહેતા કે જો ગણિત કોઈ કોઈને ભણાવી ન શકે ગણિત સહેલું નથી ગમે એવું હોશિયાર માણસ હોય એ ગણિત તમને ભણાવી ન શકે તમે ગણિત સારી રીતે ભણો ને એમાં હું ટેકો કરવા માટે આવું છું ગણિત તમારે ભણવાનું તમારી જાતે અને આ ગણિતને જ નહીં કોઈ પણ વિષયને લાગુ પડે એવી વાત છે હું સ્ક્યુબા ડાઇવિંગ માટે ગયો હતો એટલે મેં પચાસ પ્રકારના જિજ્ઞાસુ સવાલ પૂછ્યા મારા સ્વભાવ મુજબ કે આમ આ સૂટ પહેરવાનો આમ કરવાનું આમ કૂદકો મારવાનો આમ પાછા પડીને કેમ પડવાનું આગળથી આમ કૂદકો કેમ ન મરાય ઊંધા જ કેમ કૂદકો મરાય આવા બધા કેટલાય સવાલ પૂછ્યા બરાબર એટલે મને ઓલા જે ઇન્સ્ટ્રક્ટર હતા એને પછી છેલ્લે એમ કીધું સારા માણસ હતા ને પાછા મારું પ્રવચન સાંભળીને જ મને લઈ ગયા હતા એટલે ખબર હતી કે આ ભાઈ તો વક્તા છે એટલે થોડુંક તો બોલશે જ એટલે આપણે આટલું સહન કરવું જ પડશે આ સીધા ધુબકો નહીં મારે એટલે મેં જેટલા સવાલો પૂછ્યા ને એનો એને આટલું બધું થિયોટિકલ આપણને કંઈ ખબર નથી તમે જેટલું પૂછો છો એટલું પાણીમાં પડશો એટલે બધી ખબર પડશે એટલે તોય કીધું મેં કીધું પાણીમાં પડશો એટલે શું પણ પાણીમાં ડૂબી જાઉં તો એટલે એણે બીજો સ્ટાન્ડર્ડ જવાબ આપ્યો આ પહેલો સ્ટાન્ડર્ડ જવાબ પછી હું છું ભેગો તમારે શું કરવાનું છે તમને અધ્યાય આજ કે છે તમને તમે બહુ બધી ફિલોસોફી બહુ બધું ચિંતન બહુ બધી માથાકૂટ મૂકી અને પેલા પાણીમાં પડો અને પછી બહુ બીક લાગતી હોય તો બહુ માથાકૂટ કરવાને બદલે અગેન એટલો ભરોસો રાખો હું છું ને ભેગો આ પ્રયોગ પાણીમાં નથી કરવાનો જીવનમાં કરવાનો છે પછી અહીંથી બહાર નીકળીને તરતા નો આવડતું હોય મારું નામ લખી જાવ તોમર સાહેબનો મને ફોન આવશે કે આવતા સોમવારે તમે હાજરી આપજો પોલીસ સ્ટેશન બરાબર એટલે જે અર્થ ને મેં શરૂઆતમાં જ કહ્યું ને કે દરેકને એના કોન્ટેક્સ્ટ સમજવાનું હોય દરેક શબ્દને તો આપણો સમય પૂરો થવાની સુધી પહોંચ્યા હજી તો હજી તો રસ તેજ કામ ઘણા બધા શબ્દો આ અધ્યાયમાં છે જેના ઉપર થોડી રસપ્રદ વાતો કરવી છે આ પ્રશ્નો લેવો હોય તો વાંધો નથી અહીંથી આપણે એકતા કપૂરની સિરિયલની જેમ બહાણું ખુલે છે કોકનો પોગ દેખાય છે કોકની આંખો આમથી થઈ જાય છે એમ કરીને એપિસોડ અટકાવીએ એટલે પછી આવતા વખતે એના એપિસોડમાં તમે બધા હાજર રહ્યો પાછા બાકી દિવાળીનું કામ આવી ગયું ને અમારી ઘેર મહેમાન હતા ને એમ કરીને પાછા આજે બેઠા હતા ને કાલ છટકી જાવ એવું ન થાય બરાબર એટલે આપણે અહીં અટકાવીએ મેં ખાલી તમને કીધું કે આગળ પણ આપણે આ વાત કરશું હું આવી સ્ટાઇલમાં વાત કરીશ તમારી સાથે હું શ્લોક પકડી પકડીને વાત નહીં કરું પણ આવી રીતે કે એમાં જે સમજવાની કેટલીક રસપ્રદ વાતો છે એને આપણે લેતા જશું સોરી સર પણ હવે એમ કે છે કે મારા પપ્પા એવું કહે કે જે માણસ દુઃખી હોય ને એના કર્મને કારણે દુઃખી હોય છે એટલે એની મદદ કરીને એમ કે એ ઓલું કરવું નહીં એને ભગવાનના કામમાં અને મારા મમ્મી છે એ ગમે તેને મદદ કરે ઘરે આવે ને કોઈ માગવા આવે આવે તે બધાને આપે તો મને ખબર નહીં પડતી શું કરવા એમ સરસ તમે તમને ખબર પડે એના માટેનું એક સરસ મજાનું ઉદાહરણ આપો આ સવાલ વર્ષો પહેલાં એટલે આ ક્લાસિકલ સવાલ છે બરાબર આ કન્ફ્યુઝન ક્લાસિકલ છે હઝરત અલી ઇસ્લામના બહુ મોટા વિદ્વાન ગણાય હઝરત અલી એણે કહેલો આ પ્રસંગ છે એટલે કોઈ પૂછે કાં તમે ક્યાંથી ઉપાડી આવ્યા તો હું તમને રેફરન્સ આપું કે કોઈ મસ્જિદના મોટા મૌલવી હતા અને બહુ બધી બધી બધાને પછી આયા તો પઢાવે ને પાંચ વખતની કડક નમાજ કરાવે ને ત્યાં એક ઘોડો ભિખારી આવ્યો મને ખાવાનું આપો એ કીધું ભાઈ નમાજ પટ અહીં બધું ચાલે છે ખાવા બવાનું પણ પહેલાં તારે ભગવાનનું નામ લે અલ્લાહનું નામ લે નમાજ પટ એટલે ઓલો કે કે ભાઈ મને તો સિત્તેર થવા આવ્યા અલ્લા જેવું કંઈ છેદ દી આ જગતની અંદર હોત તો મને ન કંઈ ખાવાનું પહેલેથી આપ્યું હતું ભિખારીથી તમારી પાસે થોડો ભાગો આવે બરોબર એટલે મોલવીએ કીધું કે આ તો નાલે કાફીર છે કાઢી મૂકો એને કાઢી મૂક્યો પછી રાતના એને સપનામાં ગેબી અવાજ સંભળાયો એટલે એમ કીધું કે ભાઈ ઓલો ખાવાનું ભાગો આવ્યો તો એને તે મારા નામે કાઢી મૂક્યો એટલે ત્યારે તો સપનાની વાત છે એટલે એમાં તો બધું ચાલે એટલે એમ કે પરવર એમ કે તમારી તોહીન જે કરે એને હું મારી જગ્યામાં ઉભો ન દઉં તો કે એને એ તો પહેલેથી જ નથી માનતો કે હું કોણ છું તો એ મેં એને સિત્તેર વર્ષનો તો કર્યો તો મારાથી સિત્તેર વર્ષના એના બધા ટંક સચવાણા તારાથી એનો એક ટંકનો સચવાડો મારા નામે માગવા આવ્યો હતો ટૂંકમાં કોઈના કર્મના કાજી આપણે ન થઈ શકીએ કદાચ ધારો કે એમ માની લો કે એના કર્મનું હા થેર ઇઝ અ સિસ્ટમ ઓફ લો એટલે જ લોકશાહી દેશો રાજાશાહી દેશો કરતાં મહાન ગણાય છે ને આજના જમાનામાં પહેલાં રાજાશાહી જ મહાન ગણાતી લોકશાહી ડેમોક્રેટિક દેશો કેમ અમેરિકા એમ કે ભાઈ આમ ફળાની જગ્યાએ ડેમોક્રેસી નથી એટલે આપણે એને માન્યતા ન આપીએ ફોર ધેટ મેટર ચીન આજે કેમ ને બધી કંપનીઓ ભારતમાં આવી જાય છે ચીન મૂકી મૂકીને કે ચીનમાં લોકશાહી નથી ભારતમાં લોકશાહી છે ભારતમાં ભ્રષ્ટાચાર છે ગરીબી છે ગંદકી છે માથાકૂટ છે બધું છે પણ સાથે ડેમોક્રેસી પણ છે એટલે ઇન્ડિયા ઇઝ એ બેટર ઓપ્શન દુનિયાના દેશો માટે શું કામ એનું કારણ કે લોકશાહીમાં પુરાવાની સબૂતની લોની સિસ્ટમ છે કોઈના કર્મોનો ન્યાય તોડવા માટે સવારે રાજાજીને મન થયું કે આનફાસિયા ચડાવી ગયો અંધેર નગરીને ગંડુ રાજાની કવિતા આવતી એમ જાડાનરને જોઈને ચડાવો સુળીએ એવું ન ચાલે તમે કાઉન્ટર કરી શકો તમે અપીલ કરી શકો તમે તમારી વાત મૂકી શકો એમાં ક્યારેક સૂકા ભેગું લીલું બળે એમ લીલાને કારણે લીલું કારણે સૂકું છૂટી જાય છે પણ એ દોષને ધ્યાનમાં રાખવો તો પણ એક સિસ્ટમ છે એ કર્મની સિસ્ટમમાં સજા મળે એ એક વાત થઈ અને હું જાતે જ કોઈના કર્મનો ન્યાયાધીશ થઈ જાઉં જત થઈ જાઉં એ બીજી વાત થઈ એટલે કોઈ દુઃખી હોય એના કર્મને લીધે હોય હા હું એવું જરૂર માનું કે જેનો કર્મ તમે હમણાં જે શબ્દ બોલ્યા કર્મ એને કર્મ કરતા શીખવાડો કોક આવીને મને એમ કે ભાઈ તમે મોટા લેખક છો પચાસ હજાર રૂપિયા મને આપો ને તો આજે મોટા લેખકને તમે મળ્યા ને પચાસ હજાર પચાસ હજાર હું તો બીજી વાર આપીશ નહીં તમે પાછા આ મારો સ્ટાન્ડર્ડ જવાબ છે હું તો બીજી વાર નહીં જ આપું કારણ કે તમે પાછા આપ્યા નહીં હોય એટલે તમારે બીજો લેખક ગોતવો પડશે તો લેખકો જાજા છે નહીં હવે તો વર્ષ દિવસમાં તો પૂરા થઈ જશે પચાસ પચાસ હજાર આપી શકે એવા લેખકો પછી શું કરશો તો પેલું કે ભાઈ પેલું મૂળ અંગ્રેજીમાં કોટ છે એટલે એમાં માછલી પકડવાની વાત આવે છે કે કોઈને માછલી તમે આપો એટલે બદલે માછલી પકડતા શીખવાડો એમ એને કર્મ શીખવાડો એના કર્મ મદદરૂપ થાવ એને ખિસ્સામાંથી રોકડા કાઢીને આપવાને બદલે એને શીખવાડો કે તું આ કામ કરતો તને રોકડા મળશે મારે નહીં આપવા પડે કામમાંથી મળશે તને આ ફાવે છે આ છે મદદરૂપ થવું હોય તો ન થવું હોય તો વંદન કરીને વહેતા પડો કોઈ ફરજ તો છે નહીં કોઈ કાયદો નથી પરાણે મદદ કરવી જ જોઈએ પણ કોઈના કર્મોનો ન્યાય તોડવાનો આપણને હક નથી તમે મમ્મીની વાત કરી એટલે તમે કે ગોવિંદ કાકાની આત્મકથા હવે તો બહાર પડી ગઈ છે મેં અમને મમ્મી વિશે જે લખ્યું છે સંતોબા વિશે એ વાંચજો તો કાકા તો એવું સ્પષ્ટપણે માને છે કે આપણી પાસે જે કંઈ છે એ આ માએ બધા લોકોને ભેગા કરી કરીને ખવડાવ્યું ને સેવા કરીને કંઈક કંઈક લોકોને બધું અલગ 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 અમે બધા ના પાડતા તોય અમને જ મોકલતા આ દિયાઓ આને દિઆ ઓલા આમ છે ને ઓલા આ ગરીબ છે ને ઓલા આમ છે ને એને કારણે છે એટલે એંગલ તો એવો છે કે કોઈ કોઈકની દુઆ તમને મળી જાય એ બને પણ સાદો સિદ્ધાંત આ પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં અને તમારે હજી ઘણું જીવનની ખેપ બાકી છે એના અર્થમાં હું જે શીખ્યો એ કે મેં કીધું એમ કે લાંબા સમય સુધી કોઈને મદદ કરવાની આવે તો એના કર્મનો ટેકો કરવો કારણ કે એટલું તો આપણે ન કરી શકીએ સરદાર પટેલ એવું કહેતા કાલે જ સરદાર પટેલની એકત્રીસ ઓક્ટોબર જયંતિ છે સરદાર પટેલ એવું કહેતા કે કોકના ખિસ્સામાંથી લઈને કોઈનું કલ્યાણ ન કરાય કલ્યાણ કરવું હોય તો પહેલાં આપણે કમાવાય આપણે કમાણી કરો ને પછી કલ્યાણ કરવા નીકળો એમણે જવાહરલાલ નહેરુએ જ્યારે સમાજવાદી અર્થતંત્રની રૂપરેખા બનાવતા હતા ને ત્યારે આ કહેલી વાત છે ઓન રેકોર્ડ મિનિસ્ટર તરીકે કે ભાઈ આ કેવું જાતનું કે આપણે પહેલાં કલ્યાણ કરવાનું છે આટલા બધા લોકોનું પણ એ કલ્યાણ ક્યાંથી કરવાનું તો કે ઉધાર લીન કરવાનું છે પરદેશ પાસેથી લોન લીન કરવાનું છે તો આનો તો છેડો જ ન આવે પહેલાં મજબૂત બનો કમાવો રૂપિયા કમાવો ને પછી કોકનું કલ્યાણ કરો તો

એ બધા અંદર અંદર જે લડે છે જી એ જરા સમજાવશો ચોક્કસ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ધારો કે તમારી પાસે એપલ નો ફોન છે એપલ સ્ટીવ જોબ્સે બનાવેલી કંપની છે એ જગ જાહેર છે સ્ટીવ જોબ્સ આજે આ દુનિયામાં નથી હવે ટીમ કુક છે એપલના સીઈઓ તરીકે ફોનનું ઇનોવેશન પણ સ્ટીવ જોબ્સે કર્યું છે ઉડેથી બીજાએ કર્યું અને એણે કંપનીમાંથી ખાલી વેચી છે ફોન ઇનોવેટે એણે કર્યો છે તમારો એપલનો ફોન બગડે સુરતની અંદર અત્યારે તારો ચાલતો બંધ થઈ જાય તો તમે ક્યાં જાશો ટીમ કુક પાસે જાશો સ્ટીવ જોબ્સ પાસે જાશો સ્ટીવ જોબ્સની દીકરી પાસે જાશો ક્યાં જાશો સર્વિસ સેન્ટરે જાશો ને જ્યાંથી લીધો ત્યાં જાશો કેમ તમે આવું એક એક શબ્દ ખોટો નથી બોલ્યા જેટલા વાક્યો બોલો ખોટા છે સ્ટીવ જોબ્સે એપલનો ફોન બનાવ્યો આઈફોન એને જ બનાવેલો સાચું કંપની એપલ એની હતી સાચું અત્યારે ટીમ કુક સીઈઓ છે સાચું સ્ટીવ જોબ્સ દુનિયામાં નથી પણ એની દીકરી જીવે છે સાચું પણ છતાંય ઇવન હું તો ત્યાં લગી કહું કે કાલ ઉઠીને તમારે તો ખરેખર એક્સેસ હશે તમે મુકેશ અંબાણી હશો જે ટીમકૂકને ફોન કરી શકે તો એ તમારો ફોન બગડી ગયો હશે મુકેશભાઈ એના માણસને બોલાવીને એમ કહેશે કે ભાઈ સર્વિસ સેન્ટરમાં બધી ચેક કરાવો કે એમ કહેશે ટીમકૂકને ફોન કરે આપણો ફોન બગડી ગયો ખ્યાલ આવે છે હું જે કહું છું એ બરાબર તો સુપ્રીમ બીંગ જેને આપણે કહીએ છીએ ઈશ્વર એણે સંસાર રચ્યો એણે લીલા રચી એટલે આ એક પૃથ્વી થોડી રચી જશે આપણે એક પૃથ્વીના કસ્ટમર છીએ એટલે આપણને એટલું દેખાય છે કે આ પૃથ્વી આવી છે કોને ખબર બ્રહ્માંડ કેવડું વિશાળ છે હજી તો આપણી નજર પહોંચીએ નથી હજી આપણે સૂર્ય લગીએ પહોંચ્યા નથી બ્રહ્માંડમાં હજી મંગળ લગી માણસ ગયો નથી પગ તો મંગળ ઉપર મૂક્યો નથી ચંદ્ર લગી પહોંચ્યા છે હજી આપણે એટલે આપણે જાણતા નથી પણ સાદી સીધી વાત એ છે કે ફોન બનાવી દીધા પછી દુનિયાના અનેક લોકો પાસે ફોન હોવા પછી ફોન અને ફોનના પ્રશ્નો ટેકનોલોજીકલ લેવલે નીચે નીચેવાના હોય છે એમાં ફોન કરવાનો નથી એને ઉઠાડવાના નથી આ સાદી સમજણની વાત છે બેઝિક સમજણની વાત છે કાં તો તમને ખબર પડે તો તમે કરી જ જો એમ ધારો કે મોરારી બાપુ સરસ રામકથા કરે છે બહુ પ્રેમ કરે છે ભાવ રાખે છે સારા માણસ પણ છે કોઈને અભિવ્યક્તિ જવાબ પણ નથી દેતા અને હું એને એમ કહું કે ભાઈ બાપુ એમ કે એક મારો ભત્રી જો છે ને એને સ્કૂલમાં સ્પર્ધામાં ભાગ લીધો છે રામાયણ ઉપર બોલવાનું થોડુંક લખી ને આ બીજું ઉદાહરણ આપ્યું ઓલું કદાચ ન એટલે તમને હસવું જ આવ્યું ને જો મેં કંઈ કીધું તમને હસજો બરાબર તમને એમને હસવું આવ્યું ને કારણ કે તમે એમ કહી કોઈ બાપુ તો રામકથા કરે એટલે કે આપણા છોકરાના ત્રીજા ધોરણની વક્તૃત્વ સ્પર્ધાની સ્ક્રિપ્ટ થોડી બાપુ પહે લખાવાય કેમ ખોટું તો નથી ને રામકથા તો કરે જ છે ને રામાયણના જ્ઞાની તો છે જ ને કદાચ ભૂતકાળમાં શિક્ષક હતા ત્યારે લખી દીધી હશે કોકને પણ આપણે જાણીએ છીએ કે એ બાપુનું કામ નથી બાપુનું જુદું કામ છે એ જ રીતે જેનું જે કામ છે એ સુપ્રીમ બિંગ જે છે એનું સૃષ્ટિનું સર્જન કર્યું વિચાર જ્ઞાન કર્મો બધી થિયરી ભાવ સંવેદના ગીતામાં પણ એની ચર્ચા થઈ છે એ બધાનું સર્જન કર્યું હવે એને કેવી રીતે ટેકલ કરવું એનો શું ઉપયોગ કરવો એ તમારા કર્મો જે તમારી નિયતિ નક્કી કરશે એ જ ગીતા કે છે એમાં વચ્ચે ભગવાન આવવાના હોત તો તો દુઃખ જ ન હોત તો સાદું ઉદાહરણ આપું તમે આપો છો એના કરતી એ જુદું ઉદાહરણ આપું કે ત્રણ મહિનાના બે મહિનાના ત્રણ દિવસના અડધા દિવસના બાળકોએ ગુજરી જાય છે કેમ એમણે તો કંઈ કર્મ જ શરૂ નથી કર્યા તો પછી આપણે મન મનાવીએ પૂર્વજન્મના કર્મોને કારણે ગુજરી ગયા તો તમે એમ કહો કે બાળકનો શું વાગ પૂર્વજન્મના કર્મોની સજા તો પૂર્વજન્મને દઈ દેવી હતી ને બિચારું અત્યારે ત્રણ મહિનાનું થઈને ગુજરી ગયું એવું શું કામ કર્યું તો બે તમને પહેલાંય કહ્યું સુપ્રીમ બિઈંગે તો એક સિસ્ટમ બનાવી એપલની ફેક્ટરી બનાવવા સુધી સ્ટીવ જોબ્સનો રોલ હતો પછી એપલના દરેક ફોન ચેક કરવાનો રોલ એનો નથી તમને સર્વિસ સેન્ટરવાળા એમ કહેશે કે ભાઈ પાણીમાં ન પડે એનું ધ્યાન રાખજો મેલો ન થઈ જાય એનું ધ્યાન રાખજો ને બહુ ગરમ નથી જાય એનું ધ્યાન રાખજો આપણે ધ્યાન રાખવાનું છે આપણા ફોનનું આ હું સમજો છું હું એમને જ કહેતો કે બધું જ હું સમજી ગયો છું પણ હું આટલું સમજો છું સુપ્રીમ બિંગ જે પ્રશ્ન થાય છે ને કે તો ભગવાન આ બધું યુદ્ધો દુઃખ પીડા અનીતિ અત્યાચાર ત્રાસવાદ આ બધું કેમ ચલાવી લીધું તો એ તો ભગવાન હતા જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભગવાન રામ હતા કે ભગવાન કૃષ્ણ હતા ત્યારે રાવણ હતો દુર્યોધન હતો અને મોટા ભાગે સમય તો રાવણની સોનાની લંકા હતી અસ્થિનાપુર સ્ટેટ દુર્યોધનના હાથમાં હતું તો આનો હું જે અર્થ કાઢું છું આ છે કે તમારા હાથમાં કર્મ છે તમારા હાથમાં નીતિ નિર્ધારણ નથી તમે ડાયરેક્ટ ઉપર જઈને એમ ન કહી શકો કે આને ઉડાડી દો એને કેમ ખતમ કરવું એનું કર્મ એટલે તું રાવણ તું રામ મનવા એવું આપણે ત્યાં એક ભજન છે તમારી અંદર જ રામને રાવણનું યુદ્ધ લડાઈ છે તમે કેવા થવું એ તમારા હાથમાં નક્કી કરવાનું છે જે ગાંધીજી પણ સમજાવવાની કોશિશ કરી ગયા કે વોટ યુ ડૂ ઇઝ ઇન યોર હેન્ડ વોટ પીપલ વિલ ડૂ વિથ યુ ઇઝ નોટ ઇન યોર હેન્ડ હું શું કરું એ મારા હાથમાં છે દુનિયા શું કરશે મારી સાથે એ મારા હાથમાં નથી હવે સાવ રમૂજમાં સમજાવવું હોય તો કે હું ગીરના જંગલમાં ફરવા માટે જાઉં સામે સિંહ આડો આવે હું સવારમાં વહેલો સેલ્ફી પાડવા માટે કૂદકો મારતો નીકળી ગયો હું તો પછી હું શું કરું જે કરે એ સિંહ કરે ને એને તો સમજાવી નથી શકાતું કે ભાઈ મારી હજી કોલમનો લેખ બાકી છે મારે બે પ્રવચનની તારીખ અપાયેલી છે તું હમણાં રહેવા દે ખ્યાલ આવ્યો એટલે જે કરશે આપણે એમ કહીએ છીએ કે ભાઈ એવું કેમ આમ ચાલે છે બરાબર એમ ચાલે છે એનો એટલે જ બુદ્ધ ના પાડી હતી ને કે આ અગિયાર સવાલમાંથી આ પહેલો સવાલ ઈશ્વર છે કે નહીં મને પૂછો નહીં બરાબર પણ આ મને જે સમજાણું છે ને અત્યાર સુધી મેં મેં તમને શેર કરી દીધું એની સાથે જ જોડાયેલી વાત તમે જે પૂછ્યું જ્ઞાન એટલે શું ને વિજ્ઞાન એટલે શું આપણે જે સમજીએ છીએ એ વિજ્ઞાન એટલે ટેકનોલોજી વાળું વિજ્ઞાન સાયન્સ મીન્સ કોઝ ઇફેક્ટ રિલેશનશીપ જે અત્યારે વિજ્ઞાન આપણે શબ્દ વાપરીએ છીએ એ તો આપણે બનાવેલો શબ્દ છે મૂળ સાયન્સ શબ્દનો આપણે ગુજરાતી રહ્યું વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન કોઝ ઇફેક્ટ કાર્યકારણનો સંબંધ સમજો એ વિજ્ઞાન તર્ક લડાવીને પ્રયોગો કરીને સબૂત એવિડન્સ બેઝડ સાયન્સ હંમેશા એવિડન્સ બેઝડ હોય સાયન્સ ફિલિંગ બેઝડ ન હોય બરાબર ઝીરો ડિગ્રી એ પાણીનો બરફ થતો હોય તો એ થતો જ હોય એ ન્યૂઝીલેન્ડમાં થાય નોર્વેમાંય થાય મારા તમારા ફ્રીજમાંય થાય એવિડન્સ બેઝ હોય ફિલિંગ બેઝ કે ના હવે બહુ ઠંડક થઈ ગઈ છે એટલે બરફ થઈ જવો જોઈએ એવું ન હોય બરાબર આપણે મૂળ મુશ્કેલી શું છે કે કુદરત આપવામાં માને છે માણસ માણસમાં આપવામાં માને છે આ ક્લાસિકલ મુશ્કેલી છે એટલે કુદરતે તમને પ્રકાશ આપ્યો ઉર્જા આપી કુદરતે તમને પાણી આપ્યું કુદરતે તમને વરસાદ આપ્યો એટલે આપણે સેન્ટીમીટર ને મિલીમીટર ને આટલા ઇંચ પીડો ને આટલા ઇંચ ધોવાણો ને સેલ્સિયસ બનાવવા ને બનાવ્યા બનાવવાનું બરાબર કુદરત શું ફેર પડે તમે સેલ્સિયસ ગણો તમે એમ કહો કે ઓ હવે તો અડતાલીસ ડિગ્રી ના ઓગણપચાસ ડિગ્રી ગરમી પડે છે હવે સુરતને શું ફેર પડે તમારી ઓગણપચાસ થી અડતાલીસ થી તમે માપું આપણું દુઃખ છે ને માપવાનું સુરતને ને લાગે કે નહીં સુપ્રીમ બિંગ આ લેવલે છે તમને ગરમી લાગે તો લાગે ન લાગે તો ન લાગે તમે નહોતા તો હું તો હતો સુરત તો એમ કે છે તમારી પહેલા ડાયનોસોર હતા તે હું તો હતો જ તો આ મારો જવાબ છે મારું મારું સમજણ છે જવાબ કરતા રાધર જ્ઞાન અને વિજ્ઞાનમાં અહીં જે અર્થ છે ભગવદ્ ગીતાના અર્થમાં જ્ઞાન એટલે દુન્યવી બાબતો અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ દુન્યવી પરા અને અપરા જે મેં સમજાવ્યું વિદ્યા અને અવિદ્યા મેં સમજાવ્યું એનાથી વિશિષ્ટ આધ્યાત્મિક જે અનુભૂતિ છે એ વિજ્ઞાન પણ એને ટેક્સ્ટબુકવાળા આઠમા નવમાં ધોરણ સરખાવતા નહીં આપણે બે રસ્તા છે શ્રેયનો રસ્તો અને પ્રેયનો રસ્તો કે શ્રેયના રસ્તામાં કેવું છે ત્યાગ કરો અને સાદું જીવન જીવો મહાત્મા ગાંધીની જેમ પ્રેયનો રસ્તો છે ઓછોનો રસ્તો છે કે જેમાં બધા ઇન્દ્રિય ભોગવો ભોગવો અને પછી આગળ વધો હવે આ બંને રસ્તાનું બેલેન્સ કરવું બહુ જરૂરી છે તો બેલેન્સ સી રીતે કરવું અને કઈ કઈ વસ્તુમાં આપણે સરસ શ્રેયનો રસ્તો વાપરવો કઈ કઈ વસ્તુમાં પ્રેયનો રસ્તો વાપરવો અને સરસ સરસ પૂરું કરો બીજો સવાલ રાજયોગ પર છે રાજયોગ વિશે તમારું શું મંતવ્ય છે રાજો કઈ કૌસે પ્રે સાથે જોડાયેલો છે કે પ્રે સાથે રાજયોગને ઘણો સમન્વય છે એટલે એના વિશે થોડું કહેશો મે સરસ એટલે કહ્યું કે તમારો સવાલ છે ને એનો એક જ જવાબ મારી પાસે છે મારી સમજણ મુજબનો અગઈ એક લીટીનો જવાબ અને એ જવાબ એ છે કે મે ઘણી વખત મારા લેક્ચરમાં કહ્યું છે કે ભઈ બધા જલસા કરવા મોજ કરવી તમને મજા પડે એવી હારી ઘડિયાળ પહેરવી તમને ગમી જાય ગમી જાય એવા શૂઝ પહેરવા બરાબર સારા કપડાં પહેરવા હરવું ફરવું ખાવું પીવું પણ તમારા જલસા તમારો આનંદ કોઈના દુઃખનું કારણ ન બનવું જોઈએ ધારો કે મેં ગાડી લીધી નવી અને હું ગાડી ચલાવવા નીકળો તો હું નીકળો ડ્રાઈવમાં ફૂટપાથ ઉપર ચાર જણા ઉપર ચડાવી દઉં એટલે તથ્ય પટેલ કે સલમાન ખાનની જેમ એમ ના ચાલે બરાબર કારણ કે હું તથ્ય પટેલ એમ જ કેમ કે ભાઈ મારા બાપાએ ગાડી લીધી મારા આપી ચાલશો કઈ રો મેં ગાડી સ્પીડ વધારી રહી જવાબ તો આ ખોટો નથી ને જવાબ તો સાચો જ છે ને કે મારા પપ્પાએ પોતાના પૈસા કાઢી લીધી મને એની ચાવી આપીને મેં લીવર ઉપર પાક મૂકી દીધો પણ આનંદ મારો હતો ત્યારે મેં એ વિવેક ન રાખ્યો કે બીજાને દુઃખ આપે છે કે સુખ આપે છે મારો આનંદ છે એ બીજાને સુખ આપે ત્યાં લગી કોઈ પ્રોબ્લેમ જ નથી આ પૃથ્વી ઉપર બરાબર લોકો પ્રેમમાં પડે ને કોઈકને સુખી કરવાના હોય ભલેન પ્રેમ કરતા પણ ઉલ્લુ બનાવીને ભાગી જવાના હોય ત્યાં જ પ્રોબ્લેમ શરૂ થાય છે ને બરાબર તો આ તમારો જવાબ લાંબો પ્રશ્ન બહુ મોટો હતો પણ એનો જવાબ મારી સમજણ મુજબ બહુ ટૂંકો અને સ્પષ્ટ છે આપણે બહુ ક્લિયર છું હું આ વાતમાં કે શ્રેય અને પ્રેયની ચિંતા કરવાને બદલે તમારે એ ધ્યાન રાખવાનું કે આ બીજાના દુઃખનું આમાં ઘણું આવી જશે લાગે છે ક્લિટીની વાત પણ તમે આમ ચકાસતા જાશો ને ધારો કે તમે એમ કહો કે ભાઈ આપણે ચાર કરોડ રૂપિયા ક્યાંકથી મળે ને તો અત્યારે આપણું આ મકાન બની જાય હવે ચાર કરોડ રૂપિયા તમે ક્યાંકથી ઉપાડી આવ્યા ને તમને ખબર જ છે કે આવું દેવાનો નથી પાછા મકાન બની ગયા પછી આપણે ધીરે ધીરે ગોળી પાશું કંઈ મકાન તો ઉખાડીને નહીં લઈ જાય બરાબર આપશું આપશું ને છેલ્લે સેટલમેન્ટ કરશું ચાર નથી અઢીમ પૂરું કરવું હોય તો બરાબર આ આ રસ્તો તો છે જ પણ તમને તો ખબર જ છે ને કે આમાં સામો માણસ જેણે ચાર કરોડ આપ્યા એ દુઃખી થવાનો છે એને ચાર કરોડ એના પાછા નથી મળવા તમે જાણતા વખતે જ ચાર કરોડ લીધા જો અકસ્માત થઈ ગયો કોવિડ આવી ગયો ને તમારો ધંધો બંધ થઈ ગયો ને તમારાથી ચાર કરોડ નથી નીકળતા એ એક વાત થઈ કારણ કે એમાં તમને ખબર નહોતી કે કોકને દુઃખ થવાનું છે પણ આ તો તમે જાણી જોઈને સભાનતાથી ખબર હતી તોય રૂપિયા લીધા કે આ નથી ચૂકવવાની હું લઈ આવું અત્યારે બસ આ વિવેક આવી જાય એટલે કન્ફ્યુઝન નીકળી જાય બીજું એક પૂછવું છે કે ઘણી વસ્તુઓ છે આપણે એમ કહીએ લાઈફ એફોર્મેશન્સ હોવું જોઈએ લાઈફને જીવવાની સારી રીતે જીવવાની હવે લીગલ

કે એનાથી સમાજનું સ્ટ્રક્ચર ખરાબ થાય અગેન અગેન આ પાછો જે જ મેં તમને સવાલ આપ્યો એ જ આવી ગયો ફરી ફરીને પાછો મેં કીધું ને કે તમને વાક્ય એક લાગશે એ લાગુ કેટલી જગ્યાએ પડશે માસ્ટર કી છે બરાબર તમે જે પૂછ્યું એનો જ જવાબ જો તમે વિચાર કરો હવે આ વાક્યને નજર સામે રાખો કે હું જે આનંદ કરું છું એ બીજા માટે દુઃખનું કારણ છે તારો જ જવાબ તમને મળશે જય વસાવડાને જવાબની જરૂરત નથી તમારે કાયદે જ સાંભળવાની જરૂર નથી સમાજને પણ બાજુએ રાખો કોર્ટને પણ બાજુએ રાખો અને જયને પણ બાજુએ રાખો એમને જ તમારા અંતરાત્માને પૂછો કે આને કારણે છેલ્લે કોકને દુઃખ થશે કે સુખ થશે બરાબર આમાં તમામ જવાબો તમને મળ્યા રાખશે એવું નથી કે ભાઈ એક બાબતનો જ જવાબ મળશે કરપ્શનથી માંડી અને સ્કૂલમાં ભણવા ભણાવવા સુધીના જવાબો આ એક વાક્યમાં છુપાયેલા છે એટલે આમાં કેવું થાય કે ભાઈ એક હું તમારી જેમ પૂતતા પૂતતા સમજતા સમજતા પડતા આખડતા હવે ક્યાંકથી ખબર પડી કે આ સરસ છે આ કામ લાગે એવું છે આ કામ લાગે છે તો બહુ એક જ ચાવીથી જો બધું ખુલતું હોય તો ઝાઝી ચાવીઓનો લોડ લેવો એમ એટલે હું રિપીટ ઉપર આ જ વાત ઉપર આવી જાઉં છું અને આ જ ભગવદ્ ગીતા કહે છે એટલે આવું છું જો આ શું લોકોને ગમતું નથી આવું આવું કહીએ તો ગમતું કેમ નથી કે ભાઈ આ તમારા અંતરાત્માને પૂછો કે આમાં દુઃખ થવાનું કે સુખ થવાનું છે કારણ કે એમાં આપણે વિચારવું પડે છે આપણે જાતે સ્વાધ્યાય કરવો પડે છે આપણે આપણી એકાંતમાં બેસીને આપણા અંતર આત્મા સાથે સંવાદ કરવો પડે છે કે હું જે આ નિર્ણય લઉં છું એનાથી સામો માણસ દુઃખી થશે કે સુખી થશે બીજાઓ હેરાન થશે કે આનંદિત થશે આ માથાકૂટ કોઈને ગમતી નથી લોકોને ડાયરેક્ટ એપ્રુવલ જોઈએ છે મને અનુભવ છે તમારી વાત નથી કરતો જનરલ કે અમારે અમારે એમ કે બીબીએ કરવું કે બીસીએ કરવું બીએસસી કરવું કે બીકોમ કરવું એટલે જય વસાવડાને ફોન કરીએ જય વસાવડાએ કીધું એટલે કરીને ખૂબ હવે બેકાર થયા લ્યો મારે ભણવાનું મારે ડિગ્રી લેવાની મારે જીવન જીવવાનું મારે નોકરી કરવાની ડિગ્રી ઉપર બરાબર પૂછવાનું મને ચાર મિનિટના ફોનમાં મેં એમ કીધું હોય કે આ કરો તો સારું બરાબર આનો આ માની લો કે આપણે એમ કહીએ કે આનો ટ્રેન્ડ વધારે છે આની સ્કૂલ સારી છે કાની કોલેજ સારી છે કે એમ બરાબર પછી જવાબદારીથી કીધી ને ઓલા એ તો નીકળી ગયો કે હવે નહીં જવાબદારી આપણે જો જીવનમાં હવે નિષ્ફળ ગયા તો જય વસાવડા જવાબદાર છે કારણ કે એણે જવાબ દીધો તો કા કરાય એટલે માણસોને સ્વાધ્યાય નથી કરવો સ્વચિંતન નથી કરવું અને ગીતા ભાર મૂકી મૂકીને ઠોકી ઠોકીને બજાવી બજાવીને ઠોક બજા કે એવો હિન્દીમાં એક મુહાવરો છે ઠોક બજાકે એ આ જ કહે છે કે તમારે ક્યાંય કોઈની ઉધાર લાઈફથી પહોંચી નહીં શકો મારા સુધી જાતે જ તમારા નિર્ણય લેતા છાશો ને જાતે જ તમારા કર્મમાં વિવેક બુદ્ધિ ઉમેરશો તો રસ્તો ખુલશે બાકી નહીં ખુલે બરાબર યાજ્ઞિક સાહેબ તેજલબેન અને સર્વપ્રિય ગીતા જ્ઞાન પ્રેમીઓ કહે વખતે આપણે થોડી વાતો કરેલી એટલે એનું પુનરાવર્તન આપણે તો કંઈ પહેલી સિરિયલ જ ચલાવતા કે રિકેપ કરીને પાછું કરી શકીએ પણ મને બરાબર યાદ છે શ્રીમતી શાસ્ત્રીજીએ મને સવાલ પૂછેલો સુકૃતિ નામ અને મેં કહેલું કે ભાઈ એનાથી આપણે શરૂઆત કરીશું આવતા વખતે કારણ કે ત્યારે સમય ખાસો થયેલો અને કર્મની વાતો કરવામાં ગીતા તો આખો ગ્રંથ જ કર્મગ્રંથ છે ધર્મગ્રંથ નથી કર્મગ્રંથ છે એટલે મેં ટાળેલું કે ભાઈ મારે થોડું વિશેષ વાતો કરવી ભાઈ પાંચ દસ મિનિટ તો હું કરી શકું કાકા બહુ સરસ રીતે હંમેશા ગીતા જીવવાનો પ્રયત્ન કરે છે વોટ આઈ ઓબ્ઝર્વડ કે કાકા છે ને એ ગીતા વાંચે છે જે કાંઈ શ્લોક પણ હોય એમની ગાડીમાં પણ ચાલતા હોય શ્લોક પોતે પઠન કરેલું છે આખું પણ એ એપ્લાય કરે છે ગીતાને કે ભાઈ આપણે રોજિંદા જીવનમાં કોઈ હિમાલયની ગુફામાં ગયા વગર પણ રોજેરોજના ધંધામાં રોજગારમાં કુટુંબના વ્યવહારમાં ખાતા પીતા પણ ગીતા કેમ જીવી શકાય એટલે મેં આખો પ્રયત્ન આ બંને લેક્ચર્સમાં ગયા વખતે પણ અને આ વખતે પણ એવું રાખ્યું છે કે આપણે જીવાતા જીવનની ગીતાની વાત કરીએ ગીતા આપણે ગયા વખતે વાત થઈ હતી આ એટલું રીકેપ હું કરી દઉં જો ભૂલાઈ ગયું હોય તો કે લોકોએ એવું માની લીધું મેં થોડી ગીતા ઉપર જે જનરલ વાતો કરેલી શરૂઆતમાં એમાં મેં આ વાત લીધેલી કે આપણે ત્યાં મુશ્કેલી એ થઈ કે ગીતા મૃત્યુ પછીનો અધ્યાત્મનો સંસાર ત્યાગનો ગ્રંથ એવી છાપ પડી ખરેખર તો એક સંસારી બીજા સંસારી સાથે ડાયલોગ કરે છે બેમાંથી એકય સંસાર મૂકીને ભાગેલા નથી બેમાંથી એક કોઈ પર્વત ઉપર ગુફા બનાવીને રહેતા નથી યુદ્ધ પણ કરે છે પ્રેમ પણ કરે છે બાળકો પણ પેદા કરે છે રાજ પણ કરે છે એવા લોકો વચ્ચેનો સંવાદ છે એટલે તમે જીવન ન જીવતા હો તો ગીતા તમારા માટે છે જ નહીં આ જીવનથી ભાગવા માટેનો ગ્રંથ નથી જીવનમાંથી પસાર થવા માટેનો ગ્રંથ છે ભાગવું અને પસાર થવુંમાં ફરક છે આ બહુ સાદી સીધી સમજણની વાત છે ભાગો મીન્સ તમે તમે ધારો કે કૂતરાઓ જોયા કોઈ શેરીની અંદર અથવા તોફાન જોયું કાળા બાદલાઓ જોયા તમે પાછા ઘરની અંદર આવી ગયા ભાઈ અત્યારે બહાર નીકળવા જેવું નથી હો આ તમે ભાગ્યા એટલે તમે ગયા નહીં ક્યાંય પણ ભાગ્યા તમે પસાર થઈ જવા દીધું એ સંકટને કૂતરાઓ નીકળી જાય અથવા તો વાદળું વરસી જાય ત્યાં સુધી બેઠા રહ્યા ઘરમાં આ સંકટ પસાર થયું પણ તમે ક્યાંય પસાર નથી થયા તમે તો ભાગીને આવતા રહ્યા ઘરની અંદર પાછા રસ્તો મૂકીને પણ તમે રસ્તો કાઢીને એમાંથી પસાર થાવ કે ભલે કૂતરાઓ હોય હું તો નીકળી જઈશ ભલે વરસાદ પડે પણ હું તો પહોંચી જઈશ થોડી ઘણી સામગ્રી ભેગી લ્યો લાકડી એક ભેગી લ્યો રેઇનકોટ કે છત્રી ભેગી લ્યો પણ નીકળવાની તૈયારી કરો અને એકચ્યુઅલી જ્યાં જવું છે ત્યાં પહોંચો તો તમે પસાર થયા કહેવાઓ એકમાં તમે પરિસ્થિતિની અંદર જાઓ છો બીજામાં તમે પરિસ્થિતિથી દૂર જતા રહ્યો છો પરિસ્થિતિથી દૂર જતા રહેવું બહુ જ સહેલું છે આ જગતમાં એની વાતો કરવી બહુ જ સહેલી છે કારણ કે તમે દૂર જ છો પછી તમે જે કહેવું હોય તમે કહી શકો તમે બીજાને એમ કહી શકો ભાઈ એમાં શું વરસાદમાં ભીંજાવવું જોઈએ પણ એ તમે પોતે સરસ મજાના રૂમની અંદર બેઠા બેઠા બીજાને એવું કહી શકો કે ભાઈ વરસાદમાં ભીંજાવવું જોઈએ પણ તમે પોતે કેટલા ભીંજાવ છો એના ઉપર એનો આંક નક્કી થાય છે અને ગીતા સુકૃતિ જો આ પ્રકારના લોકોને એમણે સુકૃતિને ગયા છે તમે જો એ શ્લોક ધ્યાનથી જોયો હોય ચારે પ્રકારના લોકો આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આ સુકૃતિ કર્મો તો બધા કરે છે હા કર્મ પાછળના હેતુઓ દરેકના અલગ અલગ છે કોઈ જિજ્ઞાસાથી કર્મ કરે છે ક્યુરિયોસિટીથી આમ કેમ છે એટલે એનું કર્મ શરૂ થાય છે કોઈ એટલા માટે કર્મ કરે છે કે દુઃખી છે અથવા તો લાગણીશીલ છે સંવેદનશીલ છે આર્થ કોઈ એટલા માટે કરે છે કે અર્થાર્થી એને કોઈક અર્થ બે ગયા વખતે વાત કરેલી કે બંને અર્થ થાય અર્થાર્થી એટલે જેને મતલબ વધુ પ્રતિષ્ઠા વધુ પૈસા જોઈએ છે એ પણ અર્થાર્થી થાય અને ઘણા લોકોને પૈસા પ્રતિષ્ઠા ન જોતી હોય પણ રેપ્યુટેશન મિનિંગ એવું જોતું હોય લાઈફમાં એટલે પણ અર્થાર્થી કે ભાઈ હું તો એટલા માટે આવું છું કે ભાઈ મને કંઈક નવું જાણવા મળે તમે એમ કહો છો કે એ તો પાછળ જ્ઞાની શબ્દ છે જ કર્મ તો જ્ઞાનીએ કરે છે પણ અર્થાર્થી એટલે ઇન સર્ચ ઓફ મિનિંગ થયેલા કર્મો અને જ્ઞાનીના થયેલા કર્મોમાં ભયદ એટલો જ છે કે પહેલાં જે અર્થાર્થી લોકો કર્મ કરે છે એને તો કશુંક છેલ્લે એક જોઈએ છે ડેસ્ટિનેશન ફાઇનલ કે મેં અઢાર અધ્યાય સુધી એસઆરકે નોલેજ ફાઉન્ડેશનના તમામ પ્રોગ્રામમાં હાજરી આપી અને છેલ્લે મને આટલું ડાપણ મળ્યું બરાબર કંઈક જોઈએ છે અથવા તો સન્માન મળ્યું તમે તો કદાચ મારા ખ્યાલથી આ પણ કરવાના છો ને અહીં ભાઈને પાણી આપો ને એમાં વાંધો નહીં પાણી આય જ રાખવા માટે હું થોડું છે આપણે એમ નહીં આપી શકાય એટલે આ બોટલ પડી જ છે મારે કંઈ એક બોટલથી વધારે જોશે પણ નહીં તો આપણે એવું માનીએ છીએ કે છેલ્લે તમે કંઈક દિવાળી ઉપર કરવાના છો કે પ્રતિભાવો બધા ગયા વખતે જાહેરાત થઈ હતી એટલે મને આવતા સોમવારે થશે ને એટલે એટલે તમે એવું કરવાના તો છો કે બધા પ્રતિભાવો લઈએ અને થોડી ચા ચર્ચા કરીએ હવે એમાં ધારો કે જેને પ્રતિભાવ આપ્યો હશે સ્વાભાવિકપણે જેમ મને પણ પાંચ જણા વીંટલાઈ વળે કે બે જણા એમ કંઈક તમારે બોલવા જવાનું છે એટલે એવું તો થાય ને કે ભાઈ આ ભાઈને આગળ જવાનું છે મને રસ્તો કરી દે મેં નીચેથી પૂછ્યું હમણાં ગાડી ક્યાં પાર્ક કરવાની એટલે તેજલબેને કહ્યું જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં કરો આ તો વીઆઈપી પીગીરી થઈ બરોબર કે ભાઈ તમારે જ્યાં યોગ્ય લાગે ત્યાં પાર્ક કરો એ શું કામ વી ગીરી મળી તો કે તમે એ વક્તા તરીકે આવ્યા છો એટલે તમને છૂટ છે જ્યાં પાર્ક કરવું એ બેનને પણ પાણી આપો વાંધો નહીં મને કંઈ વાંધો જ નથી પાણી આપવા એમને જ આપ્યું ભાઈને પણ આપવાની જરૂર હતી ત્યાં પણ એટલે બરોબર એટલે એવા કંઈ આપણે નોર્મલ કોર્સમાં વાત કરવાની છે આપણે કોઈ બહુ મહાન સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સ હું પોતે નથી તો તમને ક્યાંથી કહું ગાલિબ સાહેબના ઘરમાં ચોર આવ્યો અને એ તો બહુ ફાકા મસ્તીવાળા શાયર હતા કંઈક ઘરમાં તો હતું જ નહીં હતું એ વેચાઈ ગયું હતું બધું એટલે રાતના ચોર થોડા જે વાસણો બાસણો પડ્યા હતા ખાવાના એ ખખડાટ થયો એટલે ગાલીબ ઉઠી ગયા અને જોયું કે ઓલો ભાઈ કંઈક ગોતે છે તો એણે દીવો પેટાવ્યો ને પછી કે જો દિન કે ઉજાલે મેં મુજે નહીં મિલતા હો રાત કે અંધરે મેં તુજે કેસે મિલેગા આ ઘરમાં કંઈક કિંમતી સામાન હોય તો હું વેચી નાખવા માટે ગોતું છું કંઈ પડ્યો હોય જૂનો ઘરણું બરેણું તો વેચી નાખીએ મને દિવસના અજવાળા જો આખોથી ઘરધણીને નથી મળતું એ તનકેથી અંધાર આમ મળશે એટલે ભાઈ પાણી પાણી પીને વહેતો થા એ મારે દિનકે ઉજાલે મેં જો મુજે નહીં મિલતા હું કે એવો કોઈ મોટો મહાપંડિત છું કે તમને એમ કહું કે નાના આમ કરવાનું છે દસ ઊંડા શ્વાસ લઈને આ મુદ્રામાં બેસવાનું છે હું તો મને જે જળ્યું છે એ શેર કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું એ મોકો મળ્યો એટલે નહીંતર કાંઈ પરાણે આપણે કંઈ પકડીને કોઈને શેર કરવાનો મતલબ એ નથી કારણ કે અનુભવે પચાસ વર્ષની જિંદગીમાં એટલું તો શીખ્યો ખાલી કાંઈ સુરતમાં કાર્યક્રમ છે આપણે જગદીશભાઈ ઇટાલિયન બધા મિત્રોએ રાખ્યો છે પચાસથી પંચાત તો પચાસ વર્ષની જિંદગીમાં એટલું શીખ્યો કે સલાહ છે ને કોઈ માગે નહીં ત્યાં લગી આપવી નહીં તમને ગમે એટલી આમ ખંજવાળ આવે ને કે આ કહેવા જેવું છે કહેવા જેવું છે અને મેં આપેલી એ છે તોય હું તમને કહું છું ને તોય મેં મારી જ મારી નિયમનો ભંગ કરીને આપણને અંદરથી એમ થાય જરાક કહી દેવા જેવું છે ને પછી દરેક વખતે પાછો યાદ કર્યું છે કે ઓલો સાચું હતું કે માયગા વગર સલાહ અપાય નહીં માગે માણસ કહે કે ના મને આપો આ મારે બહુ જરૂર છે તમારી સલાહની તોય એનો ઉપયોગ કરશે બાકી તમે આપશો ને આપણે ત્યાં ભારતમાં તો દર બીજો માણસ વકીલ હોય કે ડોક્ટર હોય તમને દલીલ આપે અને કા તમને દવા આપે તમે જોજો તમે કાંઈ પણ એમ તમે કહો કે હમણાં નથી જવાનું જય વસાવાને સાંભળવા જવાના તો આજે તબિયત નથી સારી એમ તબિયત સારી શું થયું કે ત્યાંથી અટકે નહીં એટલે તમે એને તબિયત વિશે કહો એટલે એની પાસે પાછું ઈલાજ પણ હોય કે તમે ઓલું પાંદડું છે એ આવી રીતે ચાવી જાજો સવારમાં એમ કે મોધ સાથે લસોટીને બરાબર કોઈ દી કોઈ એમ નહીં કે હા તમે તમારી તબિયત છે તમે હોશિયાર પુખ્ત વયના માણસ તો તમારી રીતે મેનેજ કરજો એટલે આપણે ત્યાં અને કાં દલીલ હોય આર્ગ્યુમેન્ટ ઉપર આવી જાય ન કેમ આવો એવું શું કામ છે તમારે બરાબર એટલે આ વાસ્તવિકતા સમજીને હું કહું છું કે ઓલરેડી આવી ગયું છે કે ચારે ચાર સુકૃતિવાળા છે કર્મો ચારેય કરે છે કર્મોના હેતુઓ અલગ છે બધાના તો જ્ઞાની કર્મ કરે છે અને બાકીના કર્મ કરે છે કારણ કે જ્ઞાનીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે ઓલી કાર પાર્કિંગ જેવી બરાબર કે ભાઈ આ જ્ઞાની તો પહોંચવાનો જ છે બાકીના પહોંચે કે ન પહોંચે આગળ પણ પાછી ચર્ચા થઈ છે કે ભાઈ અનેક પ્રકારના ડાપણ બધા જે ભેદીને કોઠાઓ ભેદીને મારા સુધી આ તત્વ પહોંચી જવાનું છે તો એ જ્ઞાની જે કર્મ કરે છે એમાં ફરક એટલો જ છે કે કરતા ભાવ રાખ્યા વિના કર્મ કરે છે આપણી ગુજરાતી ભાષાની સરસ પંક્તિઓ છે અહીં સુધી પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કશું કરતું નથી આ બધું તો થાય છે આપણે ગઈ વખતે વાત થઈ હતી કે કોઈ કશું કરતું નથીનો મતલબ એવોય નથી કરવાનો કે આપણે કાંઈ જ કરવું નહીં એ તો થવાનું જ છે ઘણા વખત પહેલા આ તો મારા પપ્પાએ મને બચપણમાં વાત કહેલી ઘણા વખત પહેલાં અમારે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની એક પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં એ તો એવો સમય હોય મોટાભાગે અનાવૃષ્ટિ હોય દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ હોય પણ અમારે એકવાર અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે એક આ વાત પ્રસંગ મને કહ્યો હતો પપ્પાએ પ્રસંગ એટલે કથા છે કે એક ભાઈ ફસાઈ ગયા હતા પાણી બહુ ભરાઈ ગયું ઘરની અંદર ને પછી ઘરની છત ઉપર ચડી ગયા અને પછી ભગવાનને પ્રાર્થના શરૂ કરી કે ગજેન્દ્ર મોક્ષને આપણે તો આટલું બધું વાંચ્યું છે જીવનમાં કે હવે ભગવાન હમણાં ગરુડ લઈને આખા આખા શંખ ચક્ર ગદા પદ્મ સાથે ચતુર્ભુજ વિષ્ણુ પ્રગટ થશે ને મને લઈ જશે અહીંથી એટલે થોડીક વાર બાદ એક હોળી જેવું લઈ અને બધા લોકો પાણીમાંથી જે નીકળતા એને બૂમ પાડી કે ભાઈ આવતા રહ્યો અમે ઠેકડો મારો અમે તમને લઈ જાય તો કે ના 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 અમારે તો મારી પ્રાર્થના ચાલુ છે એક ભાઈ ટાયર લઈને તણાતો તણાતો જતો હતો અને ટાયર હતું હાથમાં એટલે કે હું તમને દોડું ફેંકું મારી ભેગા આવતા આ ટાયર ઉપર એમ તો કે ના ના મારી પ્રાર્થના ચાલુ છે ગવર્મેન્ટનું એક હેલિકોપ્ટર પસાર થયું અને એને પેલું ભૂંગળામાંથી એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ જે છત ઉપર હોય એ બધા એમ કે આ ઊંચા કરો એટલે અમે ત્યાં ઉપરથી મદદ મોકલીએ ને તમને ઉપર લઈ લઈએ તો કે ના મારી પ્રાર્થના ચાલુ છે બરાબર એટલે કંઈ વિષ્ણુ તો પ્રગટ થયા નહીં પણ પાણી પ્રગટ થયું વિષ્ણુની પહેલાં અને ભાઈ ડૂબી ગયા અને કથા મુજબ એ ઉપર ગયા વિષ્ણુ વિષ્ણુનું નામ લેતા લેતા ત્યાં છેલ્લે એટલે ગૌ વેકૂઠ સુધી પહોંચી ગયા અને પહેલાં કે મારે વિષ્ણુને ફરિયાદ કરવી છે મારે હજી ઘણું જીવવાનું બાકી હતું મને અહીં ક્યાં મોકલી દીધું અત્યારે અને મેં આટલી દ્રઢ શ્રદ્ધાથી પ્રાર્થના કરી પાંચ જણા મને બચાવવા આવ્યા તોય મેં ના પાડી દીધી કે ભાઈ નહીં વિષ્ણુ જ આવશે એટલે વિષ્ણુ તો ના આવ્યા પણ એમ કે ગરુડે આવીને એને વાત કરી અમારા પપ્પાએ આવો ટ્વિસ્ટ લીધો હતો વાર્તા કે વિષ્ણુ ના આવ્યા પણ ગરુડે આવીને એને વાત કરી કે ભાઈ પાંચેક વખત તો અમે અહીંથી મેનેજમેન્ટ કર્યું તારી પ્રાર્થના પછી અલગ અલગ સ્વરૂપમાં કર્યું કે નીચેથી તને બોલાવીએ તણાતા તણાતા લઈ જાય હોળીમાં બેસાડીએ ઉપરથી લઈ જાય હેલિકોપ્ટરની અંદર પણ હવે તારે તો આવું જ નહોતું નહીં કે પણ વિષ્ણુ તો કહી પાંચ વખત શું આવ્યા તને એક પછી એક બે ત્રણ ચાર આટલી બધી વખત પોકાર તો કે આવતો રે ભાઈ બચી જાય આવતો રે ભાઈ બચી જાય તારે મરવું જ તું તો આ થોડી કઈ સિરિયલનો સેટ છે કે વિષ્ણુ પ્રગટ થાય ત્યારે સિરિયલો આવતી ભલી એમાંથી જ અમારે વાતો થઈ હતી બધી મોટાભાગે આપણે દૃઢ શ્રદ્ધાને પણ આવી રીતે જોઈએ છીએ કે મારે કાંઈ કરવાનું નથી હું પરમ શ્રદ્ધાવાન છું મહાભક્ત છું એટલે ભગવાન કરશે ને ભગવાન મને ઉપાડીને લઈ જશે સુકૃતિ તમારા કર્મો સરસ હોય તો આપોઆપ તમને રસ્તાઓ મળશે સંકેતો મળશે સહાય મળશે સપોર્ટ ટેકાઓ મળશે પણ એનો અર્થ એવો નથી કે તમે કર્મ કર્યા વગર પલાઠો મારીને બેસી જાઓ અને કોઈ તમને ઉપાડી જાય એ ચમત્કાર છે મિરેકલ્સ બરાબર થાય તો પણ એક વાર થાય વારંવાર ન થાય નરસિંહ મહેતાના ચમત્કારોની અનેક કથાઓ છે કે એમને હારમાળાનો ચમત્કાર મામેરાનો ચમત્કાર શામળશાનો વિવાહ ને બધું પણ નરસિંહ મહેતાનો જુવાન દીકરો ગુજરી ગયો એ પણ નોંધાયેલી હકીકત છે તો સૌથી મોટો ચમત્કાર તો માણસ ત્યારે જ જંખે ને કે મામેરું થાય કે ન થાય પણ આ માણસ આવડો બાપ જુવાન દીકરાની જિંદગી જ જંખે ને બરાબર તો આપણે આ નજર સામે છે આ તો વાસ્તવિક પેલી ચમત્કારો થયા કે નહીં એમાં વિવાદ હોઈ શકે પણ નરસિંહ મહેતા હતા અને એનો દીકરો ગુજરી ગયો એ વિવાદાસ્પદ બાબત નથી તો ચોપડે ચડેલી બાબત છે વિચારજો એટલે એવું માની લેવાના ભ્રમમાં રહેવાની જરૂર નથી કે ચમત્કાર થાય એટલે કારણે જીવન આપણું બધું એકદમ સગવડવાળું સુખી થઈ જાય ફોર એ વાઇલ ચમત્કાર થાય એક ઘટના પૂરતું કદાચ તમે ન થઈ હોય એવી કંઈક મદદ મળે ન થઈ રહ્યું હોય એવું કોઈક દિશા ખુલી જાય અને તમે કહો કહો હો ભગવાન કેટલો મહાન છે ભગવાને તમારો વેળો પાર કરી દીધો ઘટના ઇવેન્ટ માટે લાઈફ માટે નહીં લાઈફના મિરેકલ કોઈથી કોઈના માટે નથી થતા તો ગાંધીજીને ગોળીઓ જ ન લાગી હોય ગોળીઓ આમ પેલા રજનીકાંતની ફિલ્મોની જેમ આમ પાછી ફરી ગઈ હોત સાઉથની ફિલ્મોમાં આવા સીન આવે તમને ખબર હોય તો આમ ગોળી પકડીએ લે તો એમાં તો કોઈ આમ બે આમ ચપટીમાં મેં એક ફિલ્મમાં જોયું તો આમ ચપટીમાં પકડી દીધી એને ગોળી એટલે એ આપણો ભ્રમ છે મૂળ વસ્તુ તમારા કર્મનો હિસાબ છે મૂળ વસ્તુ જીવન મૃત્યુ સુખ સગવડ સંપત્તિ આનંદ એ બધું પછી છે તમારા કર્મો છે એનો એકાઉન્ટ કેવું બને છે એ ગીતાનો હિસાબ છે એટલે ગીતા જ્યારે કર્મની વાત કરે છે ત્યારે કર્મ કરવાનું જ છે તમે પાણીમાં ડૂબતા હો તો વિષ્ણુ ગરુડ ઉપર આવે એની રાહ નથી જોવાની તમને તરતા આવડતું હોય તો હાથ પગલાવો નહીં તરજ તરતા આવડતું હોય એનું દોરડું પકડી લો એ કર્મ છે તમારું પણ કર્મમાં કરતા ભાવથી મુક્ત રહેવાનું છે પાંચ વખત તમને આવી રીતે દોરડા મળી જાય અને પછી તમે એમ કહો કે ભાઈ ભગવાન તો આપણે સ્પેશિયલ હો આપણે ભગવાનના લાડકા હું જેટલી વાર પાણીમાં પડું એટલી વાર કોક તો બચાવવા આવી જ જાય બરાબર આ મિનિટે તમારા કર્મમાં કરતા ભાવ પ્રવેશો કે હું આમાં હું સ્પેશિયલ છું ભગવાન સ્પેશિયલ નથી બરાબર પહેલા લગી એવું હતું કે ભાઈ ભગવાનની લીલા અપરંપાર છે જેટલી વખત જીવનમાં પાણી આવ્યું એટલી વખત કોક ને કોક બચાવવા આવી ગયું જો એક જ ઘટનાના બે એપ્રોચ કહું છું તમને સુકૃતિને કોને કહેવાય જ્યાં પહેલો અપ્રોચ લે કે ભગવાનની બહુ કૃપા છે ભગવાનના બહુ આશીર્વાદ છે પાણી તો આવે ને ઘરે તણાઈ ગયું મારું પણ આપણે બચી ગયા સરસ મજાનો શેર છે આગ લાગી એ તેરે ઘર મેં તો પૂછા कि बचा क्या है उसने पूछा कि बचा क्या है तो मैंने कहा मैं बच गया हूं तो उसने कहा फिर जला क्या है बहुत महत्वपूर्ण तो आज छेने कि हूं बची गयो घर बली गयो वस्तु बली गई सर्टिफिकेट मिली गया अवार्ड बली गया तिजोरी बली गई बराबर भले बली गई पर मैं हूं तो बची गयो ना जेने સૌથી મહત્વનો પોઈન્ટ આ જ છે તમે કોઈ પણ દુનિયાના એંગલથી જુઓ ક્રાઇસિસમાં પહેલી વાત તો હ્યુમન લાઈફ બચાવવાની છે તમે એવી કોઈ ક્રાઇસિસ જોઈ જ્યાં એવી સૂચના ગવર્મેન્ટમાંથી આપવામાં આવતી હોય કે ભાઈ તિજોરી બચાવી લેજો પહેલાં પછી એને પકડજો બરાબર તો આપણે બચી ગયા ભગવાનનો ઉપકાર હવે તમે એને એમ જોઈ શકો કે હરે હર ભગવાન કેવો નાલાયક મારા ઘરમાં આગ લાગી ગઈ ભગવાને આગ લગાડાય જ નહીં ને જે અત્યારે ક્લાસિકલ સવાલ ગયા એ વખતે કે મને પૂછેલું અને ક્લાસિકલ બધાને થાય છે કે તો ભગવાન જેવું કંઈ હોય તો આટલા યુદ્ધો કેમ છે આટલી હિંસા કેમ છે નાના બાળકો મરી જાય એવું કેમ થાય છે બરાબર પણ આપણે એનો જવાબ આપેલો તમને યાદ હોય તો સ્ટીવ જોબ્સના ઉદાહરણથી જે લોકો ગયા વખતે હાજર હતા એમને યાદ હશે કે મેં કહ્યું કે સીઈઓ ફોન બનાવે સીઈઓ કંપની બનાવે સીઈઓ ડિઝાઇન બનાવે ધિઝાઇન મીન કે રોજ સવારે સીઈઓ રિપેરે કરી દે પછી તો તમારા વપરાશ ઉપર એ આધાર છે તમારા સર્વિસ સેન્ટર ઉપર આધાર છે તમારા ફ્રેન્ચાઇઝી ઉપર આધાર છે કે કઈ ક્વોલિટી મેન્ટેન થાય છે આપણે સરખા સર્વિસ સેન્ટરો નથી ચલાવતા આપણે સરખી ફ્રેન્ચાઇઝી ડેવલપ નથી કરતા આપણે સરખું પ્રોડક્શન નથી કરતા તો એમાં સીઈઓ શું કરે સીઈઓ તો એને પેટર્ન આપી દીધી તમને કે આ રીતે કરો આ ડિઝાઇન મુજબ કરો અને એ જ હું એમ માનું છું કે એક ખેલ છે ગેમ છે યંગસ્ટર્સની ભાષામાં ગેમની ભાષામાં કહો તો આ ગેમ છે તમે કયા લેવલ સુધી પહોંચો છો ચાલો લેટ્સ ચેક તમને પૃથ્વી ઉપર રમત રમવા માટે મોકલા છે ને તમે કયા લેવલને પાર કરો છો તમે બેઝિક લેવલે જોઓ છો તમે એનાથી અપર લેવલે જાઓ છો તમેથી એનાથી સુપીરિયર લેવલે જાઓ છો જેમ વર્લ્ડ કપમાં આપણે બધા ગણતરીઓ કરીએ છીએ કે ભાઈ હવે પહેલાં તો બધાને એમ ટેન્શન હોય કે આપણે આવશું કે નહીં હવે બધા પાછા એ વિચાર કરીને રાખે છે કે બીજા કોણ આવવાના છે એમ માણસને ટેન્શન નોતરવાના શોખ હોય છે તો ભારત તો ફિક્સ થઈ ગયું પણ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી શું થવાનું છે એ આપણે જરાક જોવું પડશે આપણે જરાક જોવું પડશે આપણે રમવાનું નથી હું તો એટલે ઘણા લોકો સટ્ટાબટ્ટા રમતા હોય છે હું તો એનો માણસ નથી કૃષ્ણએ જુગાર માટે દારૂ માટે યાદવાસ સ્થળી કરી એના નામે આપણે જન્માષ્ટમી પાછા જુગાર ચાલુ કરી દઈએ એટલે આપણે પાછા બહુ મહાન છીએ પાછા આપણે કૃષ્ણથી એ મહાન છીએ કે એ તો કયા કરે એમ આપણે તો આઠમને જ રમવાનું હોય આઠમે તો ન રમીએ કેમ ચાલે તો આ બધી વાતોને ભેગી કરીને હું તમને લઈ જાઉં છું કે કર્મ છે એ તમારે સહજ ભાવે કરો તો કર્મ છે જ્ઞાની એ છે સુકૃતિ તો બધા કરે છે સારા કર્મો તો બધા કરે છે સારા કર્મો તમારું ગીતામાં તો એક જગ્યાએ એવું કહેવાયું છે કે કોઈ પણ જગ્યાએ તીરભાલા ચાલતા હોય ત્યાં પણ સમુદ્રની વચ્ચે પહાડની ટોચે કોઈ પણ પરિસ્થિતિ કહેવાનો મતલબ આ છે આ તો હું વર્ણન કરું છું થોડું કાવ્યાત્મક કે કોઈ પણ હતાશામાં આનંદમાં દરેક જગ્યાએ તમારા પાછલા સત્કર્મો તમારું કવચ બનશે એ તમને બચાવશે તો સત્કર્મો તો બધા કરે છે એ તો અર્થ પણ કરે છે અને જિજ્ઞાસુ એ કરે છે જ્ઞાનીના સત્કર્મ હાયર લેવલ ગણાય છે એનું કારણે કર્મ સ્પેશિયલ છે એવું નથી એ કર્મ સાથે જોડાયેલો ભાવ જુદો છે અને એ ભાવ એ છે કે આ કર્મ કર્યું એમાં હું ઈશ્વરનું માધ્યમ બન્યો મોરારી બાપુએ નવસોથી વધારે રામકથા કરી સાઠ વર્ષથી કરે છે અને સદનસીબે છેલ્લા થોડા વર્ષોમાં મારે એમને થોડા નજીકથી જોવાનો લાહો મળે છે એટલે મંચ ઉપર તો ડાહી ડાહી વાતો કરનારા ઘણા લોકો મેં જોયા છે પણ હું નજીકથી જોવાની વાત કરું છું કારણ કે એ તો કોઈ પણ વ્યાસપીઠ ઉપર તો કોઈ પણ માણસ સારું જ બોલે છે બધા બરાબર દુનિયાના દરેક માણસોને મંચ આપો તમે માઇક આપો અને સામે ક્રાઉડ આપો એટલે કોઈ માણસ નબળી વાત કરવા જ નથી એને વાત કરતાં નહીં આવડે પાંચ જણા પાસે લખાવશે ને કે પાંચ જણા બીજાને લઈ આવશે વાત કરવા માટે કે મારા વતી આ બોલશે પણ બાપુને મેં જે નજર સામે જોયા છે કે એમને બહુ સાહજિક છે એક માણસ ગણિકા નામની કથા કરી ગણિકા બહેનો માટે ખાસું એવું ફંડ ભેગું થયું લોકોએ ફંડ એટલું બધું ભેગું કરી દીધું બાપુને કે બાપુએ મારી નજર સામે એમને અલગાચડા બોલાવેલા બધા બહેનોને ચેક આપવા માટે કે ચેકથી જ આપણે પેમેન્ટ કરવું કેશ નહીં એટલે ખાતામાં જાય અને એકચ્યુઅલ ઉપયોગમાં આવે બધા ચેક અપાઈ ગયા પછી નેહલબેન ગઢવી હતા પ્રજ્ઞાબેન કલારથી આપણા બારડોલી તમે તો ઓળખો જ છો સ્વજન જ છે તેજલબેનના તો અને આપણે હું હતો અમે ત્રણ જણા હતા એટલે બાપુએ એમ કહ્યું કે ભાઈ થોડાક પૈસા વૈધા છે આ બધાને જે હતા અને એ હવે આ લોકો તો જે અપવાનું હતું એ અપાઈ ગયું અને પૈસા વૈધા છે તો તમે લોકો કહો કે શું કરવું આનું પ્રજ્ઞાબેનને કે ક્યાંય ડાંગના આદિવાસીઓ ઉપયોગી થતું હોય નેહલબેનને કે કંઈ તમારે મને પૂછ્યું કે તમારે કાંઈ કોઈ એવો તમારા ધ્યાનમાં પ્રોજેક્ટ હોય એટલે મેં કીધું બાપુ રાખો ને આપણે તો કથાઓ ઘણી છે એને ભવિષ્યમાં બીજા એજન્ડાએ આવશે આ આ તો એક કથા પૂરી થઈ કંઈક બીજી કથા કરશું કોઈ બીજી રાહત આપવાની હશે ત્યાં આપણે આપશું એટલે મને કે ના રાખવા નથી એ ભગવાનની દયા હશે ત્યારે ભેગું કરશું એ કથાનું જ્યારે ભેગું કરવું હશું આ કથાનું આજે હું અહીંથી ઊભો થવા હિંચકા ઉપરથી એટલે આ કથાને ભૂલી જવાની હવે અત્યાર સુધી કઈરું લોકોએ કવરેજ કર્યું પાંચ જણાએ પત્રકારો પૂછવા એવા કે બાપુ તમે તો ગણિકાની દીકરીઓને લગ્નઈ કરાવી દીધા અને આય આવીને બાપુ એવું કીધું કીધુંતું હું માં છું આય આવીને લગ્ન કરજો હું કન્યાદાન કરી દઈશ અને કઈરું ખરું એટલે કે કે એ લોકો માટે એ સમાચાર છે પણ હું જો આ સતત ભેગુલીન ચાલુ ને તો મારી આવતી કથામાં આગલી કથા ભેગી આવે મારી આવનારી કથામાં આ કથા ભેગી આવે મેં મેં તો માણસ ગણિકા જેવી કથા કરી જે કોઈ નથી કરી પૃથ્વી ઉપર કોઈ આ સમાજ સેવાનું કામ નથી કર્યું એના એટલે હજી તો પૈસા પડ્યા છે આપણી પાસે આજે પૂરું આજે હિસાબ ચોખ્ખો આ બહેનો માટે તો આપણે આપી દીધા અપાય એટલા હવે વધ્યા છે તો કોઈ સારા કામમાં અત્યારે જ બોલો એટલે અહીંથી જ લખાય અને ચેક અપાઈ જાય અને આ એકાઉન્ટ ક્લોઝ થાય આજે એકાઉન્ટ ક્લોઝ કાલ સવાર પડે એટલે આ કથાની વાત પૂરી સુખદ સ્મરણો લોકો યાદ કરી અલગ વાત છે આપણા માટે આ કથા કથા પૂરી આ આ આ જવાબદારી હતી હતી ત્યાં સુધી ચાલુ એમ સમજવું જે ભાવ છે ને એ સહજ કર્મ વાળો ભાવ છે આ જ્ઞાની વાળો ભાવ છે કે બધાને ખબર છે કે કરોડો રૂપિયા બાપુ કેતો આવે હું કઉ ના આવે બે પાંચ લાખ આવે કદાચ પણ બાપુની પ્રતિષ્ઠા એવી છે કે મેં એવા લોકોને જોયા છે

પણ ઉદાહરણ માટે કહું છું કે સહજ કર્મ સુકૃતિન કેવા હોય જ્ઞાનીના કર્મ કેવા હોય એક મફત સારવારની હોસ્પિટલ બનાવી સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ શેઠનું નામને આપેલા રતિલાલ બોરીસાગરના સન્માનમાં સંકલ્પ કર્યો કથા કરી દીધી ફંડ ભેગું થયું નેચરલી બધા જે ટ્રસ્ટીઓ હતા એમ કે આપણે બાપુનું નામ આપીએ બાપુ કંઈ એ તો નથી હું કંઈ મારું નામ આપતો નથી મારી કોઈ તકતી મૂકવાની નથી તમે ભાવ રાખો બહુ સારી વાત છે માણસના પાઠ કરજો હનુમાન ચાલીસા કરજો પણ મારું નામ કે મૂકવાનું નથી એટલે બધા બાપુના નામ વગર તો કેમ થાય તમે તુલસીનું નામ રાખીએ એટલે બાપુ કે ના એટલા બધા તુલસી માટે બહુ ભાવા તમારે આવવાની જરૂર નથી કારણ કે તમે કંઈ વાંચ્યા નહીં હોય એટલા બધા મારી નજર સાહેબ જ આ વાત થતી કે વિનય પત્રિકા વાંચી ઓલા ભાઈને કે એટલે કે ના ખાલી માનસ તો બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે તુલસીના બીજા આઠેક હોય છે તમે ભાવાવેશમાં તુલસી તુલસી ન કરો બરાબર તમે પેલા તુલસીનો થોડો અભ્યાસ કરીને કહેતા હો તો મને એમ લાગે કે ના ના તમે તુલસી માટે બહુ લાગણી છે તો એક વડી લેતા કે બાપુનું નામ તો જોઈએ જ આમ 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 રોવા જેવા થઈ ગયા ઢગલો થઈ ગયા બાપુ તો જોઈએ જ એમ એટલે બાપુ કે તમારે બાપુનું નામ જોઈએ તો આપણે કરીએ બાપુએ મહા પાડી એટલે બાપુ કે ગાંધી બાપુનું નામ રાખો એ બાપુ જ છે અને એનું નામ રાખવામાં મને કઈ વાંધો નથી તો બરાબર બાપુ જ જોઈએ છે ને બાપુ રાખો બાપુ જોઈએ બાપુ જોઈએ તો ગાંધી બાપુ નામથી કરી નાખો આવા બે ત્રણ પ્રસંગો મેં જોયા એટલે મને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ પેલા પહેલાં વાળા સહજ કર્મની ભૂમિકા એ છે કે હું આમાંથી પાર થઈ ગયો મારી વાણીપુરીથી પૂરી થઈ વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી ગયો કથા ત્યાં છૂટી ગઈ વાત પૂરી થઈ ગઈ હવે આગળની વાત અને આગળની વાત શાંત સુખાય એવો એ બ્રહ્મ નહીં રહેવાનું કે આપણે કારણે આખી દુનિયા બદલાઈ જવાની છે આજે વાત છે આ સૂક્ષ્મ વાત એ ભાવ તમારામાં એક વખત આવી જાય પછી તમે કરો તમે વૈજ્ઞાનિકો વિજ્ઞાનના પ્રયોગો કરો આ તો યુદ્ધની કથા ગીતા છે હવે તો યુદ્ધનું કર્મ તો હિંસાત્મક કર્મ થયું તો નેગેટિવ થયું ભારતીય ધર્મમાં તો અહિંસા પરમો ધર્મ અને એવા મૂલ્યો છે પણ છતાંય આ કર્મ પણ તમારે કરવાનું હોય તમારો વિવેક બુદ્ધિ સાજે રાખીને સહજ ભાવે કરતા ભાવે કરો ને ત્યાં જ કોકને અન્યાય થાય હું હિંસા જ્યારે કરતા ભાવે કરું ત્યારે અન્યાય થાય કારણ કે હું કોકની જમીન પડાવી લેવા માટે કોઈની વ્યક્તિ પડાવી લેવા માટે કોઈને નુકસાન કરવા માટે હિંસા કરું છું હું સહજ ભાવે જ્યારે કરું ત્યારે એ તો ન્યાય માટે જ થઈ નથી એના વગર સહજ ભાવે કેવી રીતે થાય કે ના આ અન્યાયવાળી વ્યક્તિ છે આ હિટલર છે અને આ હિટલર સામે તો ભેગા થઈને આપણે યુદ્ધ લડવું જ પડશે નહીં તો એ બીજાને મારવા માંડશે તો એ ત્રાસવાદીઓ સામેની હિંસા જગીતામાં જ કહ્યું છે આ સામેની હિંસા એ પાપ નથી હણેલા હણવામાં પાપ નથી કારણ કે હણાઈ ગયેલા શું કામ હણાઈ ગયેલા છે એના કર્મોને કારણે અણાઈ ગયેલા છે આ તો સાર તત્વ છે ગીતાનું તો આટલી ડિટેલ ચર્ચા મેં તમને એટલા માટે કરી કે સત્કર્મો સહજ ભાવે થાય તો સત્કર્મ છે હા કોઈને પ્રેરણા મળે એમાંથી એમાં કંઈ તમારે મૂંઝાઈ જવાની જરૂર નથી કારણ કે ઘણા મેં એ લેવલના સંકોચવાળા માણસો જોયા છે કે સારું કામ કરે ને પછી એમ કે જે ભાઈ ક્યાંય તમે વાત ન કરતા હોય એમ એટલે મેં કીધું ના ના એમાં તમે તો ગીતાને સરખી સમજ્યા નથી આનો અર્થે છે કે તમારું મન હવે ચોંટી ગયું આમાં અને તાળું મારવામાં ચોંટી ગયું ઓશો રદ્દીશે એકવાર સરસ વાત કરેલી કે કોઈ પગે લાગે એવો ભાવ ઉભો કરવો કે બધાએ મન પગે લાગીને જ અહીંથી જવું એ જેટલો વિકૃત ભાવ છે ને કે ભાઈ ના બધાએ પગે તો લાગવું જ જોઈએ હું તમારો ગુરુ એટલો જ વિકૃત ભાવે છે નહીં પગ નહીં લાગવાનું પગલે લાગતા ના કોઈ પગે લાગવાનું નથી આનો અર્થ પગે લાગવું મારા મગજમાં એટલું ઘર કરી ગયું છે કે હું એને તો ચોખ્ખું બનાવીને રાખું છું એમ બરાબર નિષેધમાં મારું ચિત્ત ચોટી ગયું છે કે આ તો આ નથી કરવા ખબરદાર અડવાનું નથી અડવાનું નથી અડવાનું નથી અડવાનું નથી બરાબર આવું આવું હોય છે ને હવે મેં તો મહાત્માઓ જોયા છે એ પહેલાં જ્ઞાન પર અડવાનું નથી અડવાનું નથી અડવાનું નથી વાળી સૂચનાઓ ચાલુ થાય એટલે આ વાત સૂક્ષ્મ છે સહજ ભાવે તમારી કોઈક વાત મને ગમી ગઈ સહજ ભાવે મેં બીજાને કહી જ્યાં સુધી એમાં કરતા ભાવ અહંકારવાળો ભાવ નથી તમે જો આમાં એક શ્લોક આખો છે કે આઠ તત્વો જે છે એ મારી સૃષ્ટિ છે અહંકાર એ મારી સૃષ્ટિ છે ઈગો પણ છે એમાં અહંકાર પણ છે અહંકાર એ મારી જ સૃષ્ટિ છે પણ એ પ્રકૃતિથી ઉપર પણ મારી એક પ્રકૃતિ છે સૌથી સૂક્ષ્મ સમજવાની વાત એ છે જ્ઞાન વિજ્ઞાન સાયન્સ ક્યાંથી આવ્યું આમાં સાયન્સ એમાં આવે કે જે આપણે હમણાં વાત થઈ હતી ગયા વખતે ક્વોન્ટમ ફિઝિક્સ અણુ પરમાણુ ઇલેક્ટ્રિસિટી કંઈ તમને દેખાતું નથી છતાંય આ ચાલુ છે ને લાઈટ માય ચાલુ છે કારમાં તમે એક્સિલેટર દબાવો ત્યારે એકચ્યુઅલ એન્જિનમાં શું પ્રક્રિયા થાય છે તમે જોઈ ન શકતા પણ વ્હીલ તો ફરેજ છે ને એ તો તમને અનુભવ થાય છે ને કે ના એન્જિનમાં પેટ્રોલ છે ને એન્જિન કામ કરે છે એટલે આ વિજ્ઞાન એ કયું વિજ્ઞાન વિજ્ઞાન એટલે સૂક્ષ્મની શોધ વિજ્ઞાન એટલે કારણની શોધ વિજ્ઞાન એટલે રહસ્યની શોધ તમને એકવાર ખબર પડી કે આ વાયરસને કારણે આ વસ્તુ થાય છે પછી તમે એની વેક્સિન બનાવી શકો એ સાયન્સ તમને ખબર પડી કે ઝીરો ડિગ્રી એ બરફ થાય છે તો ઝીરો ડિગ્રી ઊભું કરનારું ફ્રીજ તમે બનાવી શકો એ સાયન્સ બરાબર તો આ વિજ્ઞાનમાં જે વાત કરે છે ને પેલા કૃષ્ણ નથી હવે આમાં બે ચાર શ્લોક એવા છે આ અધ્યાયની અંદર આપણે તમને જ પઠન કર્યું એટલે હું પુનરાવર્તનમાં ખોટો સમય નથી વેળવતો પણ ચારથી પાંચ શ્લોક તો એવા છે કે જેની અંદર એવું આવે છે કે ભાઈ આને નહીં કરવાનું આ નહીં કરવાનું આ નહીં કરવાનું એક જગ્યાએ તો ત્યાં સુધીની વાત આવી જાય છે કે તમે અલગ અલગ બધાને પૂજા કરો દેવતાઓ કરો આ તે એ તો માયા છે આ સુધી માયા છે બરાબર પણ જે મારા સુધી પહોંચી ગયા છે એનું હું કલ્યાણ કરી નાખું છું હવે આવું છે ને મોટાભાગે લોકોને આમાં તો ભારતમાં તો એક જમાનામાં સામસામાં લડતા હતા લોકો દાખલા તરીકે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયો સામસામાં યુદ્ધો કરે અમુક ચુસ્ત વૈષ્ણવ હોય તો ત્યાં શિવવું શબ્દ ન વપરાય કારણ કે શિવવું એવું બોલો તો શિવનું નામ લેવાય જાય એટલે તો આપણા વાળા ભગવાન નહીં આપણા વાળા ભગવાન ગીતાનો ચુસ્ત પેલા અનુયાયી હોય એમ કે જો આપણે કૃષ્ણ ભગવાન વાળા હોય એમ એને કીધું મારી પાસે આવતા રહેવાનું બીજે ક્યાંય નહીં જવાનું એ બધું માયા છે એટલે બીજા કોઈ મંદિરમાં નહીં જવાનું બીજા કંઈ ભગવાનના નામ નહીં લેવાના એની ચોપડી નહીં જોવાની એની સિરિયલી નહીં જોવાની બરાબર આપણા તો આ છે બેસ્ટ બેસ્ટ અને એણે પોતે જ કીધું છે કે મારી પાસે આવતા રહેવાનું આને કારણે આપણે ત્યાં સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સુધીનાની જિંદગી ઘસાઈ ગઈ એટલા બધા વિભાજન થયા ધાર્મિક વિભાજનની વાત કરું છું રાજકીય નહીં માનસિક વિભાજનની વાત કરું છું સામાજિક વિભાજન આ ભગવાનનું ચા આ ભગવાનની ચા ને ખૂબ બધું ચાલ્યું બૌદ્ધ મહાવીર અલગ અલગ ફાંટા શંકરાચાર્ય પુનર્ગઠન કર્યું એમાં પાછા ફાંટા પડ્યા એ બહુ લાંબો ઇતિહાસ છે આપણે એમાં જતા નથી પણ આપણે એક બહુ મહત્વની વસ્તુ ભૂલી જઈએ છીએ કે ગીતા કહેનાર દેવકી પુત્ર કૃષ્ણ નથી દેવકીનંદન કૃષ્ણ નથી એ મહાભારતનું એક પાત્ર પણ નથી ગીતામાં જેટલી વાતો હું કહીને કહેવામાં આવી છે ને એ બ્રહ્મની વાત છે જેને આપણે બ્રહ્મ કહીએ આપણે ભાષામાં બ્રહ્મ નામનો શબ્દ છે ચાઇનીઝને બધી ફિલોસોફીમાં તાઓ નામનો શબ્દ છે અવતાર ફિલ્મના જે ચાહકો હશે નવી પેઢીના કોઈ મિત્રો એ જોઈને બેઠા હશે એમાં મા ઈવા નામનો એક શબ્દ છે બરાબર સ્ટાર વોર્સ ફિલ્મની સિરીઝ જેને જોઈ હશે એમાં ફોર્સ નામનો એક શબ્દ છે એક ફિલોસોફીમાં કહેવાય છે અસ્તિત્વ જો આ બધા પહેલા સ્વરૂપ છે ભગવાનના સ્વરૂપ પણ આનું તો કોઈ જે જ કીધું છે ને કે મારું કોઈ સ્વરૂપ નથી મારું કોઈ તમે મને ઓળખી નહીં શકો મને પામી નહીં શકો હું આ તમારા આનાથી બહાર છું મારો આ આકારમાં તમે મને બાંધી નહીં શકો આ બધું ગીતામાં જ કહેવાયું છે એટલે પહેલાં આપણે લાલાની મૂર્તિ લોકોનો ભાવ છે શ્રદ્ધા છે પ્રેમ છે અને એને કારણે લોકો બાલીઓ કે બીજાને નડતા ન હોય અને પોતે સુખી થતા હોય તો આપણને કોઈ દી કોઈ વાંધો હોતો જ નથી આમાં તમે લાલાની સેવા કરો ને બે કલાક બાકીના નડવાનું બંધ કરો તો સારું જ કહેવાય એ લાલાની કૃપા કહેવાય કુટુંબ ઉપર કે ત્યાં ગોઠવાઈ ગયા છે એટલે બીજી કનડગત નહીં કરે બરાબર તો એમાં વાંધો કોઈ વિરોધ છે જ નહીં પણ કહેવાનો મતલબ એ છે કે એમ નથી કૃષ્ણ મળી જવાના કારણ કે જે કૃષ્ણ ગીતામાં પ્રગટ થાય છે એ કૃષ્ણ પેલા જશોદાના જાયા નથી એ નંદકિશોર નથી એ દ્વારકાધીશ પણ નથી એ તો માધ્યમ છે જેના માધ્યમથી એક બ્રહ્મ તત્વ બોલી રહ્યું છે અને એટલી તમે તો એમ કહી શકો ને આકાર તો આ હવે ઊભો હોય તો અર્જુન નહીં બોલી શકે શું તમે વાત કરો છો મને ઓળખી શકાતો નથી મને જોઈ શકાતો નથી એટલે તો પછીના અધ્યાયમાં દિવ્ય દર્શન આવે છે દિવ્ય ચક્ષુ આવે છે અને એ પણ સહન નથી થતું અર્જુનથી પકડી નથી શકાતું દ્રશ્ય અને એમાં તો બધા પ્રકારના દ્રશ્યો આવે છે એમાં ખાલી સુખના દ્રશ્યો નથી દુઃખના પણ દ્રશ્યો છે જે ઓપન હેમર એ કહ્યું અણુબમના ધડાકા વખતે કાલો અસ્મિ લોકક્ષય હું તો કાળ છું હું તો ખાઈ જાઉં તો ખતમ કરી નાખું મૃત્યુ જો આપણે એમ કહીએ જીવન ભગવાનને કારણે છે તો મૃત્યુ ભગવાનને કારણે છે એટલે મારા મિત્રો બહુ જ સૂક્ષ્મ રીતે સમજવાની વાત એ છે કે અહીં જે કૃષ્ણ વાત લોકો આટલામાંથી પૂરું કરી નાખે છે કે ભગવાને ગીતામાં કીધું છે કે મારું નામ લેવું મારા પાઠ કરવા મારી ભક્તિ કરવી એટલે હું એક કૃષ્ણનું મંદિર પસંદ કરી લઉં અથવા તો ઘરમાં જ બનાવી નાખું અને રોજ સવારે ત્યાં જઈને તમામ પ્રકારની વિધિ વિધાનો કરવું ને આ પ્રકારનું ચંદન લઈ આવું ઓલા પ્રકારના વાઘા લઈ આવું ને એમાં મેં કીધું મારો સમય સરસ રીતે પ્રસન્ન હોય અને હું કોઈ નડતો ન હોઉં તો એમાં ગીતાનું એટલું કામ થાય છે કે તમારા કર્મો એવા રાખવા કે જેને કારણે કોઈ નિર્દોષ ન થાય કોઈનો અન્યાય ન થાય તમારા ક્રોધ ન આવે આને કારણે મને માનસિક શાંતિ રહેતી હોય તો કાંઈ ખોટું નથી થોડો ઘણો ગીતાનો ફાયદો એમાં થાય છે ગીતામાં કીધું પણ એને કારણે તમે જ્ઞાની થઈને જે મૂળ અધ્યાયનો અર્ક છે તમે જ્ઞાની થઈને જે મૂળ સાયન્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી છે એના કોર ન્યુક્લિયસ સુધી નથી પહોંચતા એ સપાટી ઉપર રહી જાય છે બધું એકચ્યુઅલ જે જ્ઞાની છે એ કર્મ કરે જ છે ફોર્સફુલી કરે છે પણ ડિટેચ રહીને કરે છે અનાસક્ત ભાવ જે ગીતામાં વારંવાર શબ્દ વાપરવામાં આવ્યો અને એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ શ્લોક આ તમે તો પઠન કર્યું જ છે તમને તો મારા કરતાં વધારે મોઢે હશે મારે તો હજી રેફરન્સ લેવો પડે બરાબર પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ શ્લોક છે એ અગિયારમો શ્લોક છે જ્યારે મેં વાંચ્યો ત્યારે હું કન્ફ્યુઝ થયો હતો એમાં તો ભલ લોકો કન્ફ્યુઝ થયા છે એ મેં પાછળથી જોયું એના અનુવાદો એ બધા જતજતના કહી રહ્યા છે અગિયારમો શ્લોક છે એ છે હું એકવાર બોલી જાઉં તમારા ખાલી રેફરન્સ માટે બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામો અસ્મિ ભરત હવે પહેલી લીટીમાં એમ કહેવાયું છે કે કામ થી જે મુક્ત છે વાસનાઓથી જે મુક્ત છે એવું બળવાનો બળ છું બીજી લીટીમાં બીજા જ શ્વાસમાં એમ કહેવાયું છે કે ધર્મથી અવિરુદ્ધ હોય એવો કામ જે ધર્મથી અવિરુદ્ધ ન હોય એવો કામ તો ધર્મ ધર્માનુરાગી કામ પહેલી લીટીનું બીજી લીટી છેદ ઉડાડી દે એવું કહેતા હોય કોકે પાછળથી પણ આ શ્લોક લખ્યો હોય તો એમ તો ન લખે ને કે જેમાં પહેલી લીટી ને બીજી લીટીનો છેદ ઉડાડી દે કારણ કે પહેલો આપણને મંતવ્યમાં આવે કે આ તો કોકે ઘુસાડી દીધું હશે આપણે ગયા વખતે થોડીક આની એ વાત થઈ હતી પણ ઘુસાડી દે તો માણસ વ્યવસ્થિત ઘુસાડે એને જે કહેવું હોય કે એકબીજાનો છેદ ઉડાડે બે લીટી હોય એમને ઘુસાડે તો એનો અર્થ એક આ તો ઓરિજિનલ શ્લોક છે આના પાછા ક્રોસ રેફરન્સીસ પણ આવે છે પાછા વિભૂતિ યોગમાં પણ આવે છે કે હું કંદર્પ છું હું કામદેવ છું એટલે ક્રોસ રેફરન્સ છે કે ના ના એક વાર કીધું બે વાર કીધું છે બરાબર વસંત છું એવું પણ કીધું છે સામવેદ છું એવું પણ કીધું છે એટલે રસિકતાની વાતો પણ આવે છે આ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કહું છું કે જો આ સમજાઈ જાય તો ઘણા અંશે ગીતાકાર જે કહેવા માગે છે એ આપણને સમજાઈ જાય હવે ફરીથી બળવાનોમાં હું બળ છું એટલે આપણે જે બળવાન એવું બોલીએ એટલે આપણને તરત જ પહેલા બધા એટ પેકવાળા સિક્સ પેકવાળા ટેન પેકવાળા ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો બનાવી બનાવીને રોજ મૂકે છે તમને બધા હા આવું બોડી આપણું થશે બરાબર પછી પાછા એવાય સમાચાર આવે છે કે બે ત્રણ તો જતા વિડીયો બનાવતા બનાવતા બરાબર એટલે એ એમને બિચારાને એમ હશે કે આવું આપણે બતાવીને લોકોને ઇમ્પ્રેસ કરી દઈએ એનું શરીર નહીં માનતું એવું બરાબર એટલે શરીર અને આત્મા જુદા થઈ ગયા ત્યાં તો કહેવાનો મતલબ એ છે કે એ બળની વાત નથી તમે જ્યારે કોઈ કામ કરો છો હમણાં ક્રિકેટના બધા મેચો આવે છે એમાં તમે જોયું હશે દરેક વખતે દરેક ક્રિકેટરો રમતા હોય એની પત્નીઓ ઉપર તો એક વખત કેમેરા જાય છે બરાબર ફોરેનના પણ હોય તો પણ અને ભારતના હોય તો પણ અને બધા સરસ તૈયારથી બેઠા હોય હવે તમે માની લો કે તમારી વાઇફ સાથે તમારા નવા નવા લાગે શો મહારાજની બધા એના તો હમણાં જ લગન થયા છે એટલે અડધું તો અનિમુન બનાવતા હશે અત્યારે ભારતમાં ફરતા ફરતા આ બધા માની લો કે રમતા રમતા સારી બોલિંગ કરે છે સારી બેટિંગ કરે છે રચિન રવિન્દ્ર એ પણ મૂળ ભારતીય બોલ ન્યૂઝીલેન્ડનો છે અત્યારે ટોપ સ્કોરર એ છે બરાબર એની પ્રેમિલા નામની એક ગર્લફ્રેન્ડ છે જેની સાથે એની સગાઈ થઈ છે ઇન્સ્ટાગ્રામમાં સરસ મજાના ફોટા બે જણા મૂકતા જ હોય છે બરાબર કેશવ મહારાજની વાઇફ તો લે લેઆયો જ છે કેશવ પોતાની સાથે તો કહેશો કેશવે કાલે સારી બોલિંગ ન કરી સૌથી સારી બોલિંગ તો એ નહીં હતી ભારત સામે મારું બળ જ્યારે હું બતાવું છું એટલે મારું પરફોર્મન્સ જ્યારે હું કરું છું મારું કામ જ્યારે હું કરું છું ત્યારે હું વાસનાથી મુક્ત થઈ જાઉં આ એટલું સિમ્પલ છે ને એટલું કોમ્પ્લિકેટેડ કરી દેવામાં આવ્યું છે અને ફેરવી ફેરવી ફેરવીને કે આટલો સાદો મેસેજ લોકો સુધી નથી પહોંચતો જો એક ક્ષણે કોઈ પણ એમાં સ્ત્રી પણ આવી ગઈ પુરુષ પણ આવી ગયા એક ક્ષણે જો હું એમાં હોઉં તો સ્વાભાવિકપણે મારા કામમાં મારું ધ્યાન નહીં હોય મારું ચિત્ત એટલું ઓછું નહીં હોય તો હું ક્રિકેટના મેદાન ઉપર એટલું સારું પરફોર્મન્સ નહીં કરું અનુષ્કાએ કહ્યું સ્માઈલી મૂકું મેસેજમાં એ જો વિરાટ ચિંતા કરે જ સેન્ચુરી ન થાય એ તો પછી જઈને જોવાનું હોય કે આજે શું પોસ્ટ કરી હતી ત્યારે થોડો તમે જોયું કાલે પાંચ કલાકમાં કે વિરાટ કોહલીએ મોબાઈલ ખીસવાદ કાઢીને જોયો હોય કે આપણે હવે સેન્ચુરી કરી તો જોઈ તો લઈએ કે વાઈફે કંઈક મૂક્યું કે નહીં કોમેન્ટ વોમેન્ટ કરી કે નહીં ખ્યાલ આવે છે એટલે એટલે જો અહીં તાળો પણ મળે છે અર્જુન અને કૃષ્ણ બંને ગૃહસ્થ છે બંને સંસારી છે બંને પ્રેમ કરી ચૂક્યા છે બંને યુદ્ધ પણ કરી ચૂક્યા છે અને છતાં કૃષ્ણ એમ કહી શકે છે બ્રહ્મચર્યની વાત કરી શકે છે એનો અર્થ એ કે કૃષ્ણ જ્યારે પોતાના કામમાં હોય છે વર્ક વેલ્યુ વર્ક એન્ડ પ્લે વાલ્યુ પ્લે બાસુરી વગાડતા હોય વૃંદાવનમાં તો એમાં તલ્લીન છે અને સુદર્શન ફેરવતા હોય તો એમાં તલ્લીન છે એ નરકાસુર સાથેના યુદ્ધમાં વાસળી લઈને નથી જાતા અને ગોપીઓ સાથેના રાસમાં સુદર્શન લઈને નથી આવતા ખ્યાલ આવ્યો બહુ જ અગત્યની વાત છે એટલે હું ખૂટી એક બે વાર કહું છું કદાચ ક્યાંક એમાંથી કોઈ તાળું ખુલી જાય તો કામ લાગશે જીવનમાં એટલે જે ક્ષણે તમે કોઈ કામ કરો છો કામ ડઝન્ટ મીન વર્ક ઓફિસ જોબ તમે કોઈ પણ પ્રકાર ધારો કે તમે વાંચન કરો છો આપણે જાણીએ છીએ કે તમે પચાસ જગ્યાએ ધ્યાન હોય કે શું રસોડામાં બને છે ત્યાંથી માંડીને મોબાઈલમાં કોનો મેસેજ આવે છે ત્યાં સુધી તો આપણે વાંચેલું યાદ નથી રહેતું આપણે સ્કૂલ કોલેજોમાં અમારા જેવાને બોલાવીને ખાસ પ્રિન્સિપાલ પાછા ચેમ્બરમાં બેસાડીને કે જરાક છોકરાઓને કહેજો મોબાઈલમાં બહુ ભટકી જાય છે પરીક્ષા નજીક આવે તમે જરાક કહેજો બરાબર એમણે બિચારા એ કહ્યું હોય પણ એમને એમ લાગતું હોય કે બહારથી આવીને કહે તો છોકરાઓ માની જશે બરાબર યાદ નથી રહેતું કારણ કે આપણે દસ જગ્યાએ ધ્યાન આપીએ છીએ આપણે ફોકસ નથી આપણે એકાગ્ર નથી જે ક્ષણે તમે કોઈ વાતમાં ફોકસ થાવ એ મિનિટે આપોઆપ જ વાસના જતી રહે કોઈ પણ પ્રકારની વાસના જતી રહે કાલે જ હું એક બુકનું પ્રૂફ રીડિંગ કરતો હતો તો મામીએ એમ કીધું કે ભાઈ આ તું ગરમ છે જમી લે એટલે મેં કીધું કે ના અત્યારે નહીં પહેલાં મારું આ ચાલુ છે એ પૂરું થઈ જવા દેર લિંક તૂટી જશે બરાબર તો મામી આવીને મૂકી દીધું ત્યાં કે ભાઈ આ દાળના અંતર કે આ કામ કરે જમી લેશે મારું ધ્યાન જ નહોતું એટલે હું તો મારું કામ એમ ચાલુ રહ્યું પછી અડધી પોણી કલાક પછી મામી પાછા એ તો શું જતા જતા મૂકીને કે ભાઈ આ કામ કરે છે બરાબર ત્યારે કે તો તારે મેચ ચાલુ થઈ જશે ખબર હોય બપોરે મેચ હશે કે તારે મેચ હોય મેચ ચાલુ થઈ જશે તો નહીં મને ધ્યાન જ નથી બાજુ મૂક્યું હતું જો ખાવાની વાસના ભૂખ પણ એક વાસના જ છે એવું નથી તમે ભૂખ્યા ન હો પણ તમે એટલા ઇન્વોલ્વડ થઈ જાઓ કોઈ વાતમાં કે જેને કારણે તમને તમારી વાસના કે તમારી ભૂખ કે તમારી તરસ નળે નહીં આ સિમ્પલ લોજિકની વાત છે મેં સંગીતના કાર્યક્રમોમાં તલ્લીન થઈ જતા એવા લોકો જોયા છે કે જેને એમ કીધું હોય કે ભાઈ હવે આપણે બાથરૂમ જઈ આવીએ ને હવે પાણી પી આવીએ ને એમ અને અચાનક કંઈક સરસ પરફોર્મન્સ કંઈક સરસ રાગ છેડાયો હોય કોઈ સરસ ગાન છેડાયું હોય અને આપણે જ થાય કે હમણાં તો અભય ગેતા બાથરૂમ જઈ આવીએ ને પાણી પી આવીએ ને આ તો પચીસ મિનિટ થઈ ગઈ હજી બેઠા છે એ ભૂલી ગયા હોય શરીર નોલ થઈ ગયું એટલું બધું કે શરીર એનો ધર્મ ભૂલી ગયો બાકી તો એવી વસ્તુ છે કે તમે એક હદથી વધારે રોકી ન શકો પછી જ પડે તમારે અવિવેક થાય છે કે ઇન્વોલ્વ તમે એ મિનિટે તમામ પ્રકારની વાસના જતી રહે હવે તમે એમ કહો કે આમાં આપણે તો વિજ્ઞાનની વાત કરીએ છીએ ને વિજ્ઞાનયોગ અધ્યાયનું નામ છે તો આનો તાળો મળે આ છે આ જ અધ્યાયમાં એનો તાળો છે આમાં અલગ અલગ જે એનેલોજી આપવામાં આવી છે એ એનેલોજીમાં બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલોજી છે જો સામાન્ય રીતે વિભૂતિ યોગમાં હું આ છું હું તે છું એ વસ્તુઓ અને વ્યક્તિઓ તમે ઓબ્ઝર્વ કરો તો આ અધ્યાયમાં દાખલા તરીકે બુદ્ધિમાનો હું બુદ્ધિમાન હું શ્રેષ્ઠ બુદ્ધિમાન છું એમ નથી કહેવામાં આવ્યું બુદ્ધિમાનોમાં હું બુદ્ધિ છું હું આદિત્ય છું આ સિમ્પલ એનોલોજી છે ને સૂર્ય અલ્ટિમેટ લાઇસ સોર્સ પૃથ્વી ઉપર કોણ છે સૂર્ય તમે એમ કહો કે હું લાઇટ છું ને હું હેલોજન છું ને હું આટલા ભેગા વોટની વીજળી છું ને પણ તમે એમ કહી દો કે હું સૂર્ય છું એટલે વાત પૂરી થઈ ગઈ અલ્ટિમેટ થઈ ગઈ બરાબર તો એમ તો કૃષ્ણ કહી શકતા હતા કે હું સૂર્ય છું પણ એને બદલે એમણે એમ કહ્યું છે કે હું તેજસ્વીઓનું તેજ છું હું જળ છું જો આવી બધી વાતો પાછી મેં કીધું એમ દસમા અધ્યાયમાં આવશે હું સર્વવ્યાપી છું હું જ બધું છું હું જ એટલે બ્રહ્મ અગેન હું એટલે પેલું માથે મોરપીતનો મુગટ હોય અને બાજુબંધને પીળું પિત્બર પહેર્યું હોય એ આકૃતિ નહીં આ તો સમજવાનું છે અદ્વૈતની વાત છે ભારતે શું કર્યું તમે ભારતને સમજવું હોય તો આ તો જસ્ટ ખાલી જેને બહુ શોખ હોય ને રસ હોય એના માટે છે આ વધારાનું કોઈ એવું કરવાનું તપસ્યા કે તમારે ભારતને ભારતીય ફિલોસોફીને ઉપનિષદને વેદને સાંખ્યને એ બધું તો ખરું જ પણ તમારે રામાનુજાચાર્ય અને નિમ્બારકાચાર્ય અને શંકરાચાર્ય ત્રણને વાંચવા પડે કારણ કે તમને દ્વૈત અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત ત્રણેયનો ખ્યાલ હોવો જોઈએ હવે આપણે ત્યાં એવું છે શંકરાચાર્ય ફેમસ થઈ ગયા કારણ કે અખાડાઓ ફેમસ થઈ ગયા પણ રામાનુજાચાર્ય અને નિમ્બારકાચાર્યની એટલી ચર્ચા કે મીમાંસા પંડિતો સિવાય કોઈ કરતું નથી પંડિતો એટલે કરે છે કે પંડિત એ બતાવવી છે એનાથી વધારે એમનો પાછું કંઈ બીજો એજન્ડા નથી એને કારણે કોઈ જીવનમાં સત્વ આવી જાય એવી વાત નથી કૃષ્ણોમાં અને પંડિતોમાં ફરક જ આટલો છે કે કૃષ્ણ જીવાતા જીવનમાં જીવે છે એ રાસ પણ રચે મસ્તી પણ કરે દ્રૌપદીના ચીર પણ પૂરે દંગલ એટલે કુસ્તી પણ લડે એ જીવાતા જીવનને કાપી નથી નાખતા પંડિતાએ બતાવવા માટે જ્યાં સહજ ભાવે પેલી વાત કરી ને કે પૂછો નહીં ત્યાં લગી સલાહ આપવી નહીં અર્જુને પૂછી ત્યારે સલાહ આપી ખાંડ ઉદમાં નથી ગીતા સંભળાવી નહીં ત્યારે બે જણા ભેગા જતા એક જ રથમાં પણ ત્યાં ગીતા જ સંભળાવી કારણ કે ત્યારે અર્જુનને વિષાદ થયો નથી વિષાદ હોય ત્યાં વિચાર આવે વિષાદ વગરના વિચાર આવે નહીં અર્જુનને વિષાદ થાય ત્યાં સુધી ધીરજ રાખી જાય પૂછે ત્યારે આપણે કહેશું બાકી ભલે ભેગા તો એટલે હું ફરી ફરીને કહું છું કે આ કૃષ્ણ બ્રહ્મતત્વ છે આ કૃષ્ણ વ્યક્તિ નથી કોઈ માની કુખે જન્મેલું પાત્ર નથી કે કોઈ ઇતિહાસનું ચરિત્ર કે કોઈ મહાકાવ્યના નાયક એ પણ નથી બ્રહ્મ તત્વ છે અને એ કૃષ્ણ બહુ જ ઇન્ટરેસ્ટિંગલી કારણ કે બ્રહ્મ છે ને એ વિરોધાભાસ છે જો તડકો પણ દિવસનો ભાગ છે છાયડો એ દિવસનો ભાગ છે ને ખરેખર તડકો છાયડો કે છે જ નહીં કારણ કે જ્યારે અહીં રાત પડી ગઈ ત્યારે અમારી કમ દિવસ ઉગી ગયો તમારે અત્યારે જ કોઈ રિલેટિવને ફોન કરો તો અત્યારે અજવળમ બેઠા હશે સૂર્યપ્રકાશને તો દિવસે રાત તો આપણું દ્રષ્ટિભ્રમ્મ છે દિશાઓ પણ આપણે બનાવી વાર આપણે બનાવ્યા વિક્રમ સંવંત કે ક્રિશ્ચિયન ગ્રેગરીયન ઇયર કેલેન્ડર ઇયર આપણે બનાવ્યું તો આપણે સમયને માપવા માટે આપણી જીવનને આપણે એમ કહીએ કે જય પચાસ વર્ષનો થયો શું કામ તો કે ત્રણસો પાસઠ દિવસનો એક વર્ષ ગણાય એવા એને આટલા આટા પૂરા થયા પૃથ્વીના સૂર્ય ફરતે એ દિવસ એ કલાક એ તો મનુષ્યોને બનાવેલા એકમ છે ડાયનોસોરને ખબર જ નહોતી કે આને દિવસ કહેવાય આને આટલા વરસ કહેવાય ખ્યાલ આવે છે એટલે આ બધી આપણે બનાવેલી ઇલ્યુઝન માયા વર્ષ પણ આપણે બનાવેલી માયા છે દિવસ પણ આપણે બનાવેલી માયા છે આપણે અહેસાસ થાય છે એટલે મેં કીધું ને કે સ્થૂળ અને સૂક્ષ્મ તમારી નજર સામે છે તમે એમ કહો છો કે રાત તો છે આ તમે બહાર નીકળો ને તમે ગાંડા થઈ ગયા છો તમે કહો દિવસ છે રાત નથી અહીં રાત છે પણ બીજે દિવસ છે આ પૃથ્વીના ગોળામાં બધી જગ્યાએ રાત નથી અને વાયસા વરસા એટલે આ બધાનો સંગમ હું તમને પાછો આઈ લઈ આવું કારણ કે આ જ અર્ક છે મારા મતે આખા અધ્યાયમાં હું જળમાં રસ છું હું બુદ્ધિવાનોમાં બુદ્ધિ છું હું તેજસ્વીઓનું તેજ છું મીન્સ જે એલિમેન્ટ છે ને જે તમને નરી આંખે દેખાતું નથી જે પકડી નથી શકાતું જે બોક્સમાં પેક કરીને કોઈને ગિફ્ટ નથી કરી શકાતું એ હું છું એનું મેનિફેસ્ટેશન જે છે એ તમે છો તમે એલિમેન્ટનું મેનિફેસ્ટેશન કરીને બતાવ્યું તો એ તમે છો ખરેખર ગોવિંદ કાકાએ એ એ એલિમેન્ટ ગીતાનું લઈને બિઝનેસમાં મેનિફેસ્ટેશન કર્યું નરેન્દ્ર મોદીએ એલિમેન્ટ લઈને પોલિટિક્સમાં મેનિફેસ્ટેશન કર્યું મહેન્દ્રસિંહ ધોનીએ એ જ એલિમેન્ટ લઈ સ્થિત પ્રજ્ઞતાવાળું એલિમેન્ટ લઈ અને સ્પોર્ટ્સમાં મેનિફેસ્ટેશન કર્યું એ તમે છો પણ જે ધોનીમાં પેલી કુલ સ્થિત પ્રજ્ઞતા છે ચહેરાનો ભાવ હલે નહીં ખબર ન પડે સામા માણસને શું મનમાં ચાલે છે એ જે સ્થિત પ્રજ્ઞતા છે એ એલિમેન્ટ જે અંદરનું છે એ બ્રહ્મ છે એટલે ધોની સ્પેશિયલ લાગે છે અને બીજા નથી લાગતા કારણ કે બધાથી એની કોપી ન થાય એ એક્ટિંગ નથી બરાબર તો તો વિરાટ કોહલીને ધોલીએ જ ગ્રુમ કરેલો પણ કોહલીથી એ ન થયું એટલે તો કેપ્ટનશીપ ગઈ ક્રિકેટર મહાન બેટ્સમેન અતિ મહાન પણ કેપ્ટન તરીકે સફળ હોવા છતાં કેપ્ટનશીપ ગઈ કારણ કે જે એગ્રેસિવનેસ હતી જે માઇન્ડ કંટ્રોલ નહોતો થતો એને કારણે ટીમમાં બાંધો પડી ગયો અમુક લોકોને રમવું હતું અમુકને નહોતું રમવું અને એવી બધી પોલિટિક્સ ચાલુ થઈ ગયું બિકોઝ ઓફ એગ્રેસન એટલે આની અભિનય શક્ય નથી આની કોપી શક્ય નથી અને મિત્રો રસ સૌથી મહત્વની વસ્તુ મને એટલે લાગે છે કે જે અનાસક્ત રહેવું હોય તો ઇન્વોલ્વ થવું પડશે હમણાં આપણે સાદું સમીકરણ જોયું તમે ક્રિકેટ મેચ જોવામાં પણ તલ્લીન થઈ ગયા હો તમે ચા પીવાનું ભૂલી જશો અનાસક્ત થઈ જશો બે ઓવર પૂરતા બરાબર મેચમાં ને એમાં થોડોક સમય માટે ચાલે છે આ બહુ આપણે ત્યાં તંત્રની ફિલોસોફી થઈ એમાં ઓર્ગેઝમ સેક્સ્યુઅલ પ્રોસેસને પણ સમાધિ જે છે તો પછી ઘણી બધી એની ઉપર લાંબી ફિલોસોફિકલ ચર્ચા કરી પણ મૂળે વિચાર ભારતીય તંત્રનો છે રદિશનો ઓરિજિનલ વિચાર નથી એમણે કહેલું છે એમણે એમના ડિસ્કોર્સમાં આ ઉલ્લેખ પણ કરેલો છે કે આ મૂળ તો તંત્ર વિજ્ઞાન ભૈરવ તંત્રને શિવને શક્તિને ને બધા નામ પણ આપ્યા છે પણ એ શું કામ આટલી બધી મજા આવે લોકોને કારણ કે એમાં માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે માણસને વ્યસનો કેમ મજા આવે ઘણા લોકોને એમ કે તમે ના પાડો મેં એવા વ્યક્તિઓ જોયા છે યાજ્ઞિક સાહેબ મારી નજર સામે ડૉક્ટર કક્ષાના સર્જન કક્ષાના વ્યક્તિ હોસ્પિટલના બેડ ઉપર હોય બિકોઝ ઓફ આલ્કોહોલિક ડ્રિંકિંગ અને લીવરનો પ્રોબ્લેમ હોય અને એને એમ કહેવામાં આવે કે ભાઈ હવે કોઈ સ્વજનનું લિવર આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ ઇઝ અ લાસ્ટ ઓલો આપણે છેલ્લો ઉપાય લાસ્ટ ઓપ્શન તરીકે લીવરવાળા વ્યક્તિ હાજર થાય અને પેલા ભાઈ એમ કે ભાઈ મને સાજો કરશો તો એવું પીસ તો ખરો હોય એટલે ડ્રિંકિંગ કરવું અને આલ્કોહોલિક થઈ જવું બે વચ્ચેનો તફાવત આમાં તમને દેખાય કોઈ કે કોઈક શોખથી કોઈ પાર્ટીમાં કોઈકને ખાલી ગ્રીટ કરવા માટે કોઈને એમ એક જામ લીધો હોય અને જે માણસ મૃત્યુના બિછાને એને પોતે ડૉક્ટર દર્દી ખુદ ડોક્ટર સર્જન કક્ષાનો ડૉક્ટર સામાન્ય કોઈ પેલો ગામડામાં પ્રેક્ટિસ કરીને ડૉક્ટરનું પાટિઓ લટકાવી દીધું હોય એમય નહીં ભણેલો સર્જન જેને બોડી સિસ્ટમની ખબર છે જેની ઇફેક્ટ ઓફ આલ્કોહોલ ખબર છે અને એ ડોનરની હાજરીમાં એમ કે તમે કરો તો હું તમે એવું ના માનતા પછી પીવાનું બંધ કરી દઈશ વિચારજો આ શાંતિથી આવા કદાચ કેરેક્ટર તમે પણ જોયા હશે મેં તો એક જોયું હતું એટલે મેં તમારી સાથે શેર કરી દીધું બરાબર તો આ આ શું કામ એને એનું એવું શું દેખાઈ ગયું જે મૃત્યુનો સોદો કરવા તૈયાર છે જે વ્યસન સાથે કીક પેલું બરાબર એ કીક શું કામ કીક કોને આવે મજા જે આવે એવી તમને શું ખબર પડે એમ આપણે આપણે એવું શિખામણો દઈએ એટલે આપણને આ જ જવાબ પડે એ તમને ન ખબર પડે એનો કેવો કાંટો ચડે એ તમને ન સમજાય તો એ જે કાંટો કયો કીક કયો જે શબ્દ વાપરો એ એ શું છે વિસ્મરણ છે એ ઘડી પૂરતું તમને જરાક તમારા બધા ટેન્શન તમારી બધી દુનિયાની વસ્તુઓ બે ઘડી પૂરતી ભૂલાય છે તમને એમ થાય કે મારામાં બહુ શક્તિ આવી ગઈ હું તો હવામાં ઉડું છું હું તો ફ્રી ફ્લો છે કારણ કે તમે વિસ્મરણ છે તમે કોણ છો એ તમે ભૂલી ગયા આ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણથી ચાલો છો એ તમે ભૂલી ગયા ખ્યાલ આવ્યો વિસ્મરણ અલ્ટિમેટ પ્લેઝર છે પણ આ બધા વિસ્મરણ છે એ ટેમ્પરરી છે અને જે ગીતા અથવા તો સ્પિરિચ્યુઆલિટી અથવા તો કોઈપણ પ્રકારનું અધ્યાત્મ કોઈ પણ દેશ કે કોઈ પણ સંસ્કૃતિનું અધ્યાત્મ જ્યાં સુધી પહોંચાડવાની પછી ઝેન ફિલોસોફી હોય તો પણ ભલે એ સુફી હોય તો પણ ભલે એ પહોંચાડવાની જે કોશિશ કરે છે દુનિયાને એ હોય તો પણ ભલે એ ઇવેન્ચુલી ત્યાગ એટલે પછી શું બનાવે કે આ નાના છોકરાઓ છે તો સીધી રીતે આટલું બધું કોણ સાંભળે આ તો તમે સાંભળો છો બાકી કોણ સાંભળે આટલું બધું એટલે એમ કે ભાઈ ઉપવાસ કરવાના ખાવાનું નહીં બરાબર સાત દિવસ નહીં ખાતા ત્રીસ દિવસ નહીં ખાતા ચાંદનો દેખાય ત્યાં લગી નહીં ખાતા મૂળ વસ્તુ એટલું જ છે કે તમારે શીખવાનું છે અપરિગ્રહ શીખવાનું છે છોડવાનું શીખવાનું છે કે ભાઈ તમે કેવી રીતે મુક્ત થઈ જવાનાથી પણ હવે તમારાથી છાતું નથી એટલે તમને રિચ્યુઅલ આપવામાં આવ્યા નાના છોકરાઓ જેવા રિચ્યુઅલ કે આમ કરવાનું આમ કરવાનું આમ નહીં કરવાનું આ પાંચ દિવસ નહીં લેવાનું આ દસ દિવસ નહીં લેવાનું આ દિવસ આ નહીં ખાવાનું ચણા નહીં ખાવાના તળેલું નહીં ખાવાનું ઘણા ઘરમાં હજી ગુજરાતી ઘરોમાં નવરાત્રીમાં તાવડા ના મુકાય બરાબર હજામત નહીં કરવાની શનિવારે અજામત નહીં કરવાની હનુમાનજી ગદાલી પાછળ જ પડી જવાના તમે જાઓ તો બરોબર પણ એમ કે તમે રોકી શકો છો કે નહીં તમારી જાતને થોડાક દિવસ માટે કોઈ બાબત થી એક એક્સરસાઇઝ કંટ્રોલમાંથી રિચ્યુઅલ આવે છે જો બધા રિચ્યુઅલ કંટ્રોલ શીખવાડે તમને પાણી નહીં પીવાનું નિર્જળા એકાદશી જૈનોની પણ વર્ષીતા પઠાઈ બરાબર બધાએ પોતપોતાની રીતે જે પામી ગયા પહોંચી ગયા ઉપર આટો મારીને નીચે પાછા આવ્યા એટલે સદેહ આટો મારીને વાત છો ઓલા પ્રેતાત્માની વાત નથી કરતો ઉપર આટો મારીને પાછા આવ્યાનો આવો અર્થ પણ થાય બરાબર તો જે બધા લોકોએ કંઈક ને કંઈક રિચ્યુઅલ બનાવ્યા કાટલા જપ કરો જપ કરો એટલે શું છે સેમ તમે જેમ કલાક ક્રિકેટ મેચમાં ઇન્વોલ્વ થાવ છો એમ પાંચ કલાક તમે જપમાં ઇન્વોલ્વ થાવ જે પ્રોસેસ રિપીટેટિવલી કરો એવી ધીરે ધીરે માઇન્ડમાં ગોઠવાતી જાય તમે તરવા જાવ તો તમને એમ જ કહેવામાં આવે ને કે ભાઈ પહેલે દિવસે કંઈ ન આવડે ત્રણ મહિના કરશો પછી ફાવી જશે બરાબર તો આ બધાનો અર્ક સુર સાર આપણે અંતિમ જ અધ્યાયનું સમાપન કરીએ છેલ્લી પાંચ મિનિટ એ આશા લીટી વિરોધાભાસી નથી વિરોધાભાસ જ પ્રકૃતિ છે વિરોધાભાસ જ બ્રહ્મ છે જીવન પણ ભ્રમ છે મૃત્યુ પણ ભ્રમ છે તડકો પણ ભ્રમ છે છાયડો પણ ભ્રમ છે જીવન પોષક પાણીનો વરસાદ પણ બ્રહ્મ જ છે અને પાણીની રેલ આવી જાય અને એમાં જીવન તણાઈ જાય એ પણ બ્રહ્મ જ છે અને આ ભારત સિવાય બીજી કોઈ ફિલોસોફી કહેતી નથી બાકી બધે કાં એક ઇવિલ એલિમેન્ટ શેતાન અને એક પ્યોર એલિમેન્ટ ગોડ એટલે ગોડ ઇઝ ગોડ પ્યોર અલ્ટ્રા વ્હાઈટ અને ઇવિલ ડેવિલ શેતાન ઇઝ અલ્ટ્રા બ્લેક આપણે ત્યાં બધી ભેદ બ્લર છે એટલે ગીતા સ્પેશિયલ છે એટલે ભારત સ્પેશિયલ છે એટલે ભારતીય સંસ્કૃતિ સ્પેશિયલ છે કારણ કે બધી બધી ભેદરેખાઓ આપણે ત્યાં બ્લર છે એમ નહીં તમારા કર્મોથી તમે ઈવિલ પણ છો અને તમારા કર્મોથી તમે ગોટ પણ છો આપણે ગઈ વખતે આને પણ થોડીક ટચ કર્યો તો આ વાતને તમે જે વૃત્તિમાં હો પેલા રાજાને થયું કે ભાઈ સ્વર્ગ શું છે ને નરક શું છે મારે જાણવું છે અને કમસે કમ થોડોક ભણેલો રાજા હતો તો જ આવા સવાલ થાય ને કે ટેક્સ ઉઘરાવાને બદલે મહેસૂલને ભાવો ધારવાને બદલે એને એવો સવાલ કે સ્વર્ગ શું છે નરક શું છે એ આપણે જાણીએ અને ગોતો ગોતો કેટલાય લોકોને મળ્યો ને બધાએ એમ કીધું પેલા ફલાણા મહાત્માન ફલાણા મહાત્માન દરેક કંઈક નવું સરનામું આપે પેલા દર્દી બિચારો જેમ અલગ અલગ દવાઓ અજમાવતો જાય એમ રાજા અલગ અલગ વ્યાખ્યાઓ અજમાવતો ગયો અને અંતે એમ કહેવામાં આવ્યું ફલાણાઈ પહાડની ટોચ ઉપર જે બેઠા છે ને મૌની બાબા એ જ કહી શકે એમ એક તો મૌની બાબા તો રાજા બિચારો કષ્ટ સહન કરીને કારણ કે આ જવાબમાં તો કંઈ દૂતને મોકલાય નહીં એટલે માન માન પહાડ રાજાને તો ટેવી ન હોય ને પાછી પહાડ ચડવાની ચાકરો કામ કરતા હોય એટલે માન માંડ હાફતો હાફતો પહાડ ચડ્યો અને ગુફામાં જઈને બેઠો તો ભલે બાબા કે જવાબદાર દે એની સામે આમ જોવે પણ એને કંઈ નોંધ ન લે આ તો રાજા એટલે જરાક કમાન છટકી કે ભાઈ હું કંઈ બીજું તો કરવા આવ્યો નથી કોઈ બીજું કંઈ ડિસ્ટર્બન્સ નથી કરતો તો નોંધ તો લેવી જોઈએ ને કોઈ આવ્યું અંદર એની રાજા એ થયું કે આ તો ન ચલાવી લેવાય આ તો પછી આપણે કંઈક સારો સવાલ પૂછવા આવ્યો એટલે કંઈ રાજા નથી મટી જતા આમાં તો માણસો આપણાથી કઈ કાલે પીવાનું બંધ કરી દે એટલે રાજા એ તલવાર કાઢી કે કે આ જે હોય એમ આને ઇન્સલ્ટ કહેવાય અને પ્રોટોકોલ મુજબ તો માથું કાઢી નાખવાનો મને હક છે તો મારી પ્રજા કહેવાય તલવાર ફેરવવા ગયા ત્યાં પેલા મહાત્મા એમ કીધું કે આ નરક છે સવાલ તો પૂછતો નતો હજી રાજન થયું કહો કંઈક કાચું કપાણું આમને તો બધી ખબર પડી ગઈ હું શું સવાલ લઈને આવ્યો છું આપણને એમ છે કે નોંધ લેતા તરત તલવાર પાછી મૂકી દીધી એને એમ કીધું કે ભાઈ આવેશમાં મારાથી જરા તલવાર કઢાઈ ગઈ તો એમ કહું આમ તો હું યુદ્ધનો માણસ લડાઈનો માણસ એટલે એમ થઈ ગયું કે હવે આ તો ઇન્સલ્ટ કહેવાય મારું પણ બાકી હું તો જો કોઈને લીધા વગર એટલો આવ્યો છું આટલી મહેનત કરીને આવ્યો એટલું પૂછવા કે આપ બીજા કોઈની પાસે સંતોષકારક જવાબ નથી મળતો તો આપ મને કહો કે સ્વર્ગ શું છે નરક શું છે તો ભૂલ થઈ ગઈ ક્ષમા માગું છું આપની પણ આપ મને કહો તો બોલવાનું શરૂ જ કર્યું છે તો મને કહો એટલે મહાત્મા એટલું જ કીધું કે આ સ્વર્ગ છે તું ગુસ્સામાં તારો કંટ્રોલ ગુમાવીને ન કરવાનું કામ કરવા નીકળો તો હતું તું શાંત થઈ ગયો તારામાં ધૈર્ય આવ્યું થોડો રાજી થયો કે ભાઈ મારી નોંધ લેવાની એટલે પ્રસન્નતા આવી અને ચૂપચાપ બેઠો ને ક્ષમા માંગી લીધી છે ખોટું કર્યું હતું એની આ સ્વર્ગ છે એમાં બાકીની વ્યાખ્યાઓની જરૂરત નથી એટલે આ વિરોધાભાસી શ્લોક આ એક જ નહીં આવા તો ગીતામાં અનેક શ્લોક છે પણ કંઈ અનેક શ્લોકના અનેક અધ્યાયો ઉપર હું ચર્ચા કરવા એ આવવાનો નથી એ બીજા બધા સરસ વિદ્વાન લોકો આવવાના છે તો આ શ્લોકમાં મેં કહ્યું એમ કે પહેલી લીટી બહુ ઇન્ટરેસ્ટિંગ છેલ્લી લીટીથી આપણે સમાપન કરીએ પહેલી લીટી મેં તમને સમજાવી દીધી કે વાસના કામ રાગ અનુરાગ તમામથી મોહોથી મુક્ત હોય એવું બળ હું છું કારણ કે તો જ બળ બળ રહે નિતર બળ બળ રહે નહીં અને બીજી લીટી જે કહે છે કે ધર્મ વિરુદ્ધ ન હોય એવો કામ હું છું એવા સૌથી મહત્વનો શબ્દ છે ભૂતેશુ ભૂત એટલે પ્રાણીઓ ગીતામાં આ શબ્દનો ઉપયોગ બીજી વખત બે ચાર વખત થયો જ છે જો મનુષ્યની વાત એ નથી કરી સ્પેસિફિકલી ભૂતેશુ શબ્દ છે ભૂત એટલે પ્રાણીઓને કામ હોય છે પણ ધર્મ નથી વધતો એને કોઈ બાઇબલ નથી કોઈ કુરાન નથી કોઈ ગીતા નથી એને કોઈ ડિસ્કોર્સ નથી કોઈ સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સ નથી સર્વભૂતેશુમાં એટલે માણસ પૂરતી વાત કરી હોય તો આપણે ફિલોસોફીમાં વધારે જઈએ પણ કૃષ્ણે ગોટાળો ન થાય પાછળથી કોઈ ખોટા ઇન્ટરપ્રિટેશન ન કરે એટલે ચોખટ કરી છે કે સર્વ ભૂતેષુ તમામ સજીવોમાં માછલી આવી ગઈ માણસે આવી ગયો ધર્મ વિરુદ્ધ ન હોય એવો કામ હું છું એટલે ઘણા લોકોએ ખાસ કરીને ગાંધીજી એની જયપ્રકાશને ગાંધીજીને તેના માટે વિવાદ થઈ ગયો હતો જયપ્રકાશે કીધું કે આવા ઇન્ટરપ્રિટેશન ઇવન વિનોબાઈએ પણ કહ્યું હતું સરદાર પટેલે કહ્યું હતું કે બાપુ આ તમે ખોટા ઇન્ટરપ્રિટેશન ગાંધીજીએ એવું કહ્યું હતું કે ભાઈ લગ્ન કરવાના પણ સંતાનોત્પત્તિ સિવાય પતિ પત્નીએ સાથે રહેવાનું નહીં જયપ્રકાશ તો અમેરિકા જતા રહ્યા હતા પ્રભાવતીબેન પછી પ્રભાવતીબેન તો પાછા ગાંધીજીના શિષ્યા થઈને રહ્યા અંતે ગાંધીજીને થોડીક ભૂલ સમજાણી એટલે ગાંધીજીનો જીવ કોંચવાનો એટલે એમણે જયપ્રકાશ નારાયણને કહ્યું હતું કે તમે પ્રભાવતીને છૂટાછેડા આપી દો અને તમને યોગ્ય લાગે એ પાત્ર સાથે લગ્ન કરો કારણ કે આ મારા સિદ્ધાંતોમાં માને એને કારણે તમે દુઃખી થાવ એ મને યોગ્ય નથી લાગતું પછી જયપ્રકાશ એમ કહ્યું કે ના એવું હું નહીં કરું બહુ લાંબી કથા છે આપણે એમાં નથી પડવું જેને વાંચન વાંચનનો શોખ હશે એને થોડી ખબર હશે આ સારો એવી ચર્ચા હતી એ જમાનામાં આઝાદીની લડત વખતના જમાનામાં એટલે ટાગોરે પણ એક પત્ર લખેલો ગાંધીજીને કોંગ્રેસનું અધિવેશન હતું ભુવનેશ્વર કોણાર્ક પાસે અરે ઓડિશામાં ભુનેશ્વરની પણ કોણાર્ક પાસે ઓડિશામાં તો કોંગ્રેસના અમુક કાર્યકરો એ જવાના કોંગ્રેસ તો એના અમુક કાર્યકરો કે આવા જે મંદિરો છે એમાં તો બધા જાત જાતના શિલ્પો છે તો આપણે એમ કે બાપુ એ આવવાના હોય તો આ ચાલે નહીં એમ કે તો અપવિત્ર થઈ જાય બધું એટલે એમ કે આને કોક કે કપડાંથી ઢાંકી દો અને કોક કે તોડી જ નાખો અને આની શું જરૂર છે ને આ તો આપણી સંસ્કૃતિનું કલંક કહેવાય એને એ ચર્ચાની એ જમાનામાં કંઈ મોબાઈલ તો હતા ને ટાગોરને ખબર પડી એટલે ટાગોરે નંદલાલ બોઝને મોકલા કે આ ઓલા લોકોનો વિષય નથી તમે આ જાઓ તમે ચિત્રકાર તરીકે જઈને કહો કે આ તમારું કામ નથી આ બધું પડતું મૂકો આ તમારે અધિવેશન કરવું હોય તો કરો પણ આમાં ડબડબ રહેવા દો અને ટાગોરની કક્ષા હતી ને ટાગોરની એ ગાંધીજી પાસે વેલ્યુ પણ હતી પછી ટાગોરે કાગળ લખ્યો નંદલાલ બોઝ રૂબરૂ ગયા એટલે ગાંધીજીએ કીધું મેં કંઈ આવું કીધું જ નથી આ તો નીચેવાળા કોઈક તૈયારી કરતા હશે મેં કોઈ આવો આદેશ નથી આપ્યો તો મને ક્યાં આમાં ભેરવી દીધો કે મને મેં કંઈ હું ભારતીય સંસ્કૃતિમાં ફરું છું હું કંઈ સીધો થોડો મહાત્માથી બેઠો છું ભાઈ હું તો ભારતમાં ત્રીજા વર્ગના ડબ્બામાં ફરીને આખું વર્ષ પહેરો છું ગોખલેએ કીધા પછી મને કોઈ આપત્તિ નથી અને જે કોઈ આવું કહેતા હોય એને હું પત્ર લખી નાખું છું ભાઈ આવું કંઈ કરતા નહીં ને જે અધિવેશન કરવું હોય તો કરો સીધી રીતે એ જ નંદલાલ બોઝના ચિત્રો આપણે બંધારણની હસ્તલિખિત ફર્સ્ટ કોપીમાં છે એટલે ભારતીય સંસ્કૃતિ તો આ બાબતે પહેલેથી ચર્ચા કરી ચૂકી છે પહેલેથી ઊંડી ઉતરી ચૂકી છે અને એટલે ધર્મ અવિરુદ્ધનો અર્થ આમાં મોટાભાગના લોકોએ આ પ્રજોત્પત્તિને સંતતિને એમ લઈ લીધો મૂળ વસ્તુ શું હતી તમે કોઈ સુંદર સ્ત્રી જુઓ છો એના ઉપર એક કવિતા લખો ચિત્ર બનાવો શિલ્પ બનાવો તે પોતે રાજી થશે પોતે ઘણી વખત મેં તો જોયું છે હિરોઈનો ઊભા રહી જાય પોતાના હાથમાં પેલું કે સરસ મારું પેઇન્ટિંગ છે હવે ટ્વિટર ઉપર એમ બધા શેર કરી નાખે જો મારું પેઇન્ટિંગ બનાવ્યું જો મારું એક સરસ મજાનું ગીત બનાવ્યું એ ડિવાઇન છે પણ તમે એનો બાવડું પકડવા જાઓ એટલે ઘરે ઘસડીને લઈ આવવા જાઓ અથવા તો બળાત્કાર કરવા જાઓ અથવા તો છેડતી કરવા જાઓ તો દુનિયાના તમામ કાનૂનોમાં પણ એ ગુનો છે દુનિયાના તમામ ધર્મોમાં પણ એ ગુનો છે બધે આ સૂચના આપવામાં આવી છે ઇસ્લામમાં પણ છે હિન્દુમાં પણ છે ક્રિશ્ચિયાનીટીમાં પણ છે પા જેણે ન કર્યું એ કે પહેલો પથ્થર ફેંકે મેરી મેકડોલિડની ઈસુની કથા તમે યાદ કરો અને આ તો હવે બધું આખું જુદા પ્રકારની બધી ચર્ચાઓ આવી ગઈ બાકી કુરાનની તો મને આરિફ મોહમ્મદ ખાન જે અત્યારે કેરળના ગવર્નર છે મોટા વિદ્વાન છે કુરાનના એમણે મને કહેલું કે ભાઈ એક તો એવી આજ્ઞા છે મોહમ્મદ ની કે પુરુષોએ એવી રીતે વર્તવાનું કે સ્ત્રીઓ બજારની અંદર પોતે મુક્તપણે વિરી શકે એટલે ધેટ મીન પુરુષો એવી રીતે આ સૂચના પુરુષોને છે સ્ત્રીઓને નથી સ્ત્રીઓ આમ ઢાંકવાનું તેમ ઢાંકવાનું એમ નહીં પુરુષોએ એવી રીતે વર્તવાનું કે બજારમાં સ્ત્રીઓ મુક્તપણે વિરી શકે એટલે મેન નીડ ટુ હેવ સમ લેસન્સ પણ પછી બધા ઇન્ટરપ્રિટેશન પોતપોતાની રીતે કરવા માંડે ને જૂના ગ્રંથોમાં તો સગવડતાઓ હોય પોતપોતાના અર્થઘટનો કરવાની મૂળ માણસ તો રહ્યો ન હોય એ સમજાવવા માટે એટલે આ બધું ચાલે રાખે છે પણ આ વાત ધર્મ અવિરુદ્ધ એટલે કોઈની મરજીની સહમતીની કોઈની ઈચ્છાની અવિરુદ્ધ તમે કામ કરવા જાઓ તો એ તો મેરિટલ ટ્રેપ એવો પણ એક શબ્દ છે કાયદામાં તમારા પોતાના ઘરમાં પણ એ ધર્મ અવિરુદ્ધ કૃત્ય થઈ જાય પણ બે વ્યક્તિઓ પોતપોતાની રીતે પોતાની સહમતીથી નીતિથી સહજીવન ગાળવા ઈચ્છે તો એ સાહજિક છે અને આ ભારતના બધા ઈશ્વરો તો યુગલ સ્વરૂપમાં જ પૂજાય છે ઇવન રાધાકૃષ્ણના તો લગ્ન નથી ત્યાં થતાં રાધાકૃષ્ણ યુગલ સ્વરૂપમાં છે તમે વિચાર કરો સીતારામ જ બોલાય છે શિવ પાર્વતી કે શંકર પાર્વતી એમ જ બોલાય છે શિવશક્તિ આઈસ્ક્રીમને ટ્રાન્સપોર્ટના નામે હોય છે શિવશક્તિ ભલે એને આટલું બધું ડિટેલ ખબર ન હોય તો મારા મિત્રો આપણો જે સમાપન છે આ છે ગીતાને જો તમે આ એંગલથી જોતા જશો કે કયા શબ્દનો કયો અર્થ નીકળે એનો ખરેખરો ધર્મ શબ્દ છે જે મહાભારતનો શબ્દ છે મહાભારતમાં અનેક વખત ધર્મ શબ્દની ચર્ચા થઈ છે વિદુરે કરી છે ભીષ્મએ કરી છે નીતિશાસ્ત્રમાં યુધિષ્ઠિરે કરી છે યુધિષ્ઠિરને યમ વચ્ચે થઈ છે અને એમાં ધર્મમાં ક્યાંય આ પ્રકારનો સવારે પાઠ કરવો ને આ પ્રકારનું તિલક કરવું કે એવું કંઈ કોઈ ચર્ચા છે જ નહીં ન્યાય કોને કહેવાય નીતિ કોને કહેવાય નિયમ કોને કહેવાય રાજાએ આમ કરવું ને બ્રાહ્મણે આમ કરવું ને આણે આમ કરવું ને ઓલાએ આમ કરવું ને એવી જ વાતો છે એટલે ધર્મની ત્યાં વ્યાખ્યા સોશિયલ કંડક્ટની છે ધર્મ વિરુદ્ધ એટલે સોશિયલ કંડક્ટ ઇટ્સ અ ફ્રી સોસાયટી એમ કરીને તમે કોકના ઘરમાં ઘૂસીને એની દીકરીને ઉપાડીને લઈ જાઓ ઇટ્સ અ ક્રાઇમ ઓકે તમે એમ કહો કે ભાઈ હું તો ફ્રી વિલિંગનો માણસ છું એમ હું જીવનમાં ઓલા જય વસાવડા એના ભાષણમાં બહુ કીધું છે કે પંદરો ન રાખવા અને પડદાઓ છોડી દેવા તમે છોડી દીધા બરાબર તો એ છોડી દીધા નથી કારણ કે તમે પૂરું સમજ્યા જ નથી ત્યાં તમારી ફ્રી વિલ હોય ત્યાં સામા માણસની વિલ હોય કે નહીં એની ફ્રી વિલ ગણે કે નહીં એ છોકરી ના પાડી દે ને કે મારે તમારું મોઢું નથી જવું પછી ફોન કરીને રાખો તો પોલીસ વાળા ઘરે આવે ખ્યાલ આવે છે આ આપણે ત્યાં હજી સોસાયટીને સમજાણું નથી ને આટલા હજાર વર્ષ પહેલા આ બધી વસ્તુઓ અડધા અડધા શબ્દોમાં સમજાવવામાં આવી છે કદાચ અડધા અડધા શબ્દોમાં સમજાવવામાં આવી છે એટલે જ સરખી સમજાઈ નથી એટલું સરસ મેં કીધું ને ગીતા જીવન ગ્રંથ છે મારા માટે જીવન મુક્ત ગ્રંથ નથી ખૂબ બધા તમે આ જર્નીમાં સાથે રહ્યા આજે થોડો હેવી ડિસ્કોર્સ હતો ગયા વખત કરતાં કારણ કે આપણે જેમ પગથિયા ઉપર ચડીએ એમ થોડોક શ્વાસે વધારે ચડે ને એટલે મને ખ્યાલ છે તોય મેં એને બને ત્યાં લગી નાના મોટા એનેકડોટથી થોડું તમે બેઠા રહ્યો એટલું તો કરવાનો પ્રયત્ન કર્યો એ મારા કર્મનો પ્રયાસ હતો કે ભાઈ મારું કર્મ મને સોંપાયેલું છે કે એક કલાક લગી આ બધાને બેસાડી રાખવાના છે ને ગીતાની જ વાત કરવાની છે આડી ઓળી વાત નથી કરવાની એટલે આડીઓળી વાતો કરતાં કરતાં હું ગીતા ઉપર ગીતાને અનુષંગિક ઉદાહરણો ટૂંચકાઓ પ્રસંગો કહ્યા તો આમ જ જીવન જીવવાનું છે તમારે વળગી રહેવાનું છે તમારા મણિસૂત્રને જે આપણે ગયા વખતે વાત થઈ હતી એમ ન દેખાતા દોરાને પણ પછી દોરો ફ્લેક્સિબલ હોય ને તો નેકલેસ પહેરવાની મજા આવે દોરો વધારે પડતો ટાઈટ હોય તો નેકલેસ બંધન થઈ જાય થોડુંક લિક્વિડ હોવો જોઈએ ને દોરો ફ્લેક્સિબલ ઇલાસ્ટિક હોવો જોઈએ થોડો આમથી આમ આમથી આમ શરીર મુજબ ચેઇન ઢળી જાય જો મેં ચેઇન પહેરો છે એ ઇલાસ્ટિક છે એટલે આમ ઢળી જાય ચામડી ઉપર તમને ખબર ન પડે પણ એ કડક પહેલાં જૂના ઇજિપ્તના બધા મહારાજાઓ પહેરતા ઓલી હાંસડી ધાતુની આવડી મોટી તો મારાથી બહારથી બોલવામાં મુશ્કેલી પડે ઓકે તો આપણે આવી રીતે જીવન જીવવાનું છે એવું હું સમજો છું અને આ જે મેં સમજ્યું છે એવું જ રાખજો કારણ કે આખી ગીતા સંભળાવ્યા પછી કૃષ્ણે છેલ્લે તો એમ જ કીધું છે યથેચસી તથા કોરું આ તો ભેદ છે ભારત અને બીજા દેશોના ધર્મો વચ્ચે બાકીના ધર્મો એમ કીધું કે આમાં કંઈ ફેરફાર નહીં આ કહેવાય ગયું એ કહેવાય ગયું હવે તમારે આ કરવું જ પડે આપણે એમ કીધું કાંઈ વાંધો નહીં તમારે ન કરવું હોય તો વાત જોડીને હાલતા થવું કે મનત મજા આવતી બરોબર આમાં કઈ મોટી ઘટના નથી થઈ ગઈ તમને જ્યારે સૂજે ત્યારે કરજો અને ન સૂજે તો ન કરતા આનો પાછળનો ભાવ એ પણ છે તમને અંદરથી થાય તો કરજો પછી અંદરથી ન થાય તો જય વસાવડાએ કીધું ને તેજલબેન પ્રોગ્રામ કરે તો યાજ્ઞિક સાહેબ ફાઉન્ડેશન કાકા આટલું બધું કરે છે ને માટે આપણે તો દેખાવવું તો જોઈએ ને પાંચ જણાને ખબર તો પડવી જોઈએ ને કે હું ગીતાનું કંઈક કરું છું એમ ન કરતા યથે છસી તથા કરું થેન્ક યુ હા સવાલ જવાબ પાંચ મિનિટ મેં પણ વધારે લીધી આજે સર આ અધ્યાયમાં આવ્યું છે કે જળમાં હું રસ છું હવે ચાર પાંચ જ કહેવામાં આવ્યું ચાર પાંચ શ્લોકમાં એ અને વિભૂતિયોગમાં શું તફાવત છે એ જરા કહેશું અમે એને થોડો સ્પર્શ તો કર્યો એ વાતને મેં થોડી ટચ તો કરી દીધી વિભૂતિયોગના નામ સાથે કે વિભૂતિયોગ છે ને એ એક પ્રકારનું ડિસ્પ્લે છે અર્જુનને ખ્યાલ નથી આવતો આ ફિલોસોફિકલ વાતોમાં ખ્યાલ ઓછો આવે છે એટલે એને ડિસ્પ્લે ક્રિએટ કરવામાં આવ્યું બરાબર કે ભાઈ હું એમ કહું કે ભાઈ એક નવો ફોન આવ્યો છે અને બહુ સરસ એનો સ્ક્રીન છે ને આમ છે તમને એમ ન ખ્યાલ આવે પછી હું એમ તો કહું બરાબર હું તમને ડેમો બતાવું કેવો સ્ક્રીન છે એ પ્રકારનો ડિસ્પ્લે છે આ ફિલોસોફી છે ડિસ્પ્લે નથી આ વિજ્ઞાન છે સાયન્સ છે એટલે મેં કીધું કે અહીં જો અહીં તત્વની વાત છે જળમાં હું રસ છું બુદ્ધિમાનોમાં બુદ્ધિ છું તેજસ્વીઓમાં તેજ છું જે નથી દેખાતું જે નથી પકડાતું જે નથી વેચી શકાતું જે બોક્સમાં પેક નથી થતું એ હું છું વિભૂતિ યોગમાં દેખાતી વસ્તુઓની વાત છે કે જે તમે જોઈ શકો છો એ હું છું જ પરમાત્મા એમ જ કહેવા માગે છે કે હું બધે છું તમે વ્યક્તમાં પણ હું છું ને અવ્યક્તમાં પણ હું છું તમે જળ સમજો છો એ મારી લીલા છે અને તમે જેને ચેતન ગણો છો એ પણ મારી લીલા છે તમને માટે જળ જળ છે ચેતન ચેતન છે દ્વૈત છે મારા મતે એ અદ્વૈત છે અને એટલે વિશિષ્ટાદ્વૈત વધારે ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત જો કે શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત એવા બે સિદ્ધાંતો આવ્યા એમાં વિશિષ્ટાદ્વૈત એટલે કે લીલા શબ્દો હું એટલા માટે વાપરો કે એકબીજા સાથે રમત થાય છે આ લાકડું જે છે એ એક જમાનામાં ચેતનવાળું વૃક્ષ હશે જેમાં લીલા પાન આવ્યા હશે કારણ કે તો જ મોટું થયું હોય લાકડું 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 થાય જ નહીં લાકડું કે લેબોરેટરીમાં જ બનતું નથી બરાબર હવે એ જડ થઈ ગયું અને એમાંથી આપણે ફર્નિચર બનાવી નાખ્યું તો એ ચેતનમાંથી જળ થયેલી વસ્તુ છે તમે એમ કહો કે તો લાકડાને લાગુ પડે પ્લાસ્ટિકને કેમ લાગુ પડે પ્લાસ્ટિક એ અમુક એલિમેન્ટનો સંગમ જ છે ને પોલિમર જ છે ને એક પ્રકારનું કાચ બનાવો તો રેતી સિલિકામાંથી બને કાચ સામાન્ય ખબર હશે હીરો છે ડાયમંડ છે તો હવે સિન્થેટિક લેપગ્રોન્ડ ડાયમંડ બને છે પણ લેપગ્રોન્ડ ડાયમંડ કેવી રીતે બને કેમિકલ અને પ્રોસેસ તો છે જ ને બરાબર તમે એમ કહો હવામાંથી બને તો હવા ક્યાંથી બની એ નેચરલ એલિમેન્ટ જ છે ને એટલે ઓર્ગેનિકમાંથી ઇનઓર્ગેનિકની ઇનઓર્ગેનિકમાંથી ઓર્ગેનિક એ ચક્કર ચાલુ જ છે આખા જગતમાં તમે એમ કહો કે આ પ્લેનમાં હું બેઠો હોય તો સાયન્સ છે એમાં ક્યાં કોઈ કુદરતની વસ્તુ છે આ તો બધી ધાતુ છે પણ ધાતુ કોણે આપી તમને ધાતુ ઉપર કપડાંની સીટ હતી કપડાંનું કવર ક્યાંથી આવ્યું કપાસ ક્યાંથી આવ્યો એટલે આ ચક્કર જે ચાલે છે ને આખી દુનિયામાં એમાં પેલી સીટ તમે જુઓ છો કે પ્લેન તમે જુઓ છો એ વિભૂતિ યોગ છે અને જે લોકો સીટની અંદર કપાસ જોઈ શકે અને ધાતુની અંદર પેલો ખીણ બાંક ખાણકામ ચાલતું હોય એ જોઈ શકે એ જ્ઞાન વિજ્ઞાન યોગ છે જે લોકો ગીતાજીના અભ્યાસુ છે તે અને જેઓ ગીતાજી વિશે જાણતા નથી અથવા તો તેનો અભ્યાસ નથી કરતા એ બંનેના જીવન ધોરણોમાં શું ફરક હોઈ શકે વાહ સરસ પ્રશ્ન છે હું એવું માનું છું કે જે જેની આપણે થોડી ચર્ચા વિગતવાર કરી આ કે આજેના દિવસમાં પેલી અપરિગ્રહી અનાસક્ત વૃત્તિ ડિટેચ રહેવાની વૃત્તિ હું એમ માનું છું કે જે થોડો ઘણો ગીતાનો અભ્યાસ કરે છે અથવા તો ગીતાના મર્મને જાણે છે અભ્યાસ કરવો એટલે હું કાંઈ રોજ સવારે ઉઠીને આખી ગીતા વાંચી જાવી એને નથી કહેતો એવું તો હું પોતે નથી કરતો બીજાને ક્યાંથી કહું રોજ સવારે ઉઠીને આખી ગીતાનો પાઠ તો હું નથી કરતો પણ જે એનો મર્મ સમજી ગયા છે આખી વાતનો જેની ઉપર મેં વધારે સ્ટ્રેસ મૂકીને પેલી દસ બાર મિનિટ વાત કરેલી કર્મ કે કર્મ કરવાના જ છે તમે લગ્નમાં જાઓ તમે એમ કહો કે ના ના હું તો ગીતાવાળો છું ભાઈ મને મીઠાઈઓ મીઠાઈઓથી દૂર રાખો ને મને કોઈ હારા કપડાં પહેરીને આવવું નહીં નહીં કોઈ નાચવું નહીં કોઈ સંગીત વગાડવું નહીં એ તમને દૂર જ રાખે એ બધા પણ ટીંગા ટોળી કરીને દૂર રાખે કે આમાં અમને આઘા કરો ને ખોટા ખોટા આ લગ્નમાં ક્યાં આવી ગયા બરાબર તો એ જે છે ને એવો ભાવ નથી અનાશક્તિનો અનાશક્તિનો ભાવ એ છે કે તમે નાચો ગાઓ મજા કરો ત્યારે તમને અંદરથી એક ખબર હોય કે આ ટેમ્પરરી છે આજે લગ્ન છે કાલે આ જ જગ્યાએ કોઈક બીજાના લગ્ન થતા હશે અને આપણો માંડવું ઊભળી ગયો હશે આ તો ભાડે લીધેલો મંડપ છે આપણા મંડપ થોડો છે ઘર થોડું છે આજે આપણે શેરવાની પહેરીને નાચવા તો એ શેરવાની આજના દિવસનો ડ્રેસ છે તમે કાલ સવારે તો ટી શર્ટ પહેરીને કે શર્ટ પહેરીને ઓફિસે જ આવશો એ જે વાત છે એ સમજ એ ગીતા છે એટલે ગીતા સાથે તમે જીવો તો રસિક ન થઈ જાઓ તો તો જળવાર હું રસ છું એવી વાત શું કામ કરે ગીતામાં તો હું વસંત છું એવી વાત શું કામ થાય ગીતામાં તો હું કંદરપ છું કામદેવ છું એવી શું કામ થાય આટલા બધા રેફરન્સિસ તો ભાઈ તમારે રસ મુક્ત નથી થવાનું તમારે કલર રંગવિહીન જીવન નથી જીવવાનું પણ જીવન જીવતી વખતે એક સભાનતા હોવી જોઈએ કે આ પરમાનન્ટ નથી એક તબક્કા પછી એ અને હું એને બહુ સાદી સભાનતા હું મારા પુસ્તકો બહુ રસથી બનાવું હું ચીવટથી એમાં બધા ચિત્રો કે કંઈ ગોઠવું મારા કલેક્શન પણ રસથી રાખવું એ મારું કર્મ છે મને પેશન છે એના માટે હું બહુ ધગશથી કરું એના માટે ચાર પાંચ કલાક આપી દઉં પણ એક દિવસે તો હું જ પસ્તી થઈ જવાનો છું તો કંઈ એવો તો ન રાખી શકું કે આખો ભંડારો મારી ભેગો આવવાનો છે જે ઇજિપ્તના રાજાઓ રાખતા કે ભાઈ ગુલામોને મારીને મૂકી દેવાના ભેગા એ ભેગા આવવાના મારો ખજાનો ભેગો કર્યો એને ઘણા ભરીને મૂકી દેવાના એ બ્રહ્મ હું નથી એટલે કાલ ઉઠીને આ બધું બાલ્યો કે ધીરે ધીરે કાલ ઉઠીને ધારો કે મારે તો પૂછ્યું હતું બહુ જતનથી સાચવેલા અમારા સુરતના રઘુવંશીએ મને ફોન કર્યો હતો કે ભાઈ તમારે મને આપી દીધા હોત ને તો હું સાચવા હતા તમારે જો તમારી પાસે હતા એ બધા એમને સ્ક્રીન જોતા હતા અને સ્ક્રીનનું અંકવાર ફાઇલ કરીને રાખેલા અને પાણીને કારણે પેલો ભેજ ભરાય એ ભેજ લાગી ગયો પેલા છાપાના પાનાઓ હોય બહુ મજબૂત પાનાઓ તો હતા નહીં અને પછી તો આ ખુલે જ નહીં પાના જ ખુલે એકદમ ચોટી ગયા હોય મારે બધા ફેંકી દેવા પડે હરીશભાઈ ના ઘાત લાગ્યો મેં કીધું મારા કરતાં વધારે તો કે ભાઈ મારી પાસે નહોતા તમે મને મોકલી દીધા હોત તો પણ મેં કીધું ખુલત નહીં પણ મને કહે કે અત્યારે નહીં પહેલાં મોકલી દીધા હોત તો તમે આવો તો તમને મળત જોવા માટે બરાબર હવે આ તો રિયલ લાઈફમાં બનેલા કિસ્સાની વાત કરું છું તો મને બે ત્રણ દી લગી તો એમ જ થયું કે ભાઈ આપણો આ ખજાનો લૂંટાઈ ગયો દરેકને પોતપોતાના ખજાના હોય ને કોકને બેંકમાંથી કંઈક ક્રેડિટ કાર્ડમાંથી ફ્રોડ થઈ જાય તો એમ થાય મારો ખજાનો લૂંટાઈ ગયો મને એમ થયું કે આ મારો ભેગો કરેલો ખજાનો લૂંટાઈ ગયો પછી ગ્રેજ્યુઅલી જે મેં તમને કીધું એ જ વાત મેં મને કીધી સેલ્ફ આપણે પેલું આશ્વાસન આપ્યું કે ભાઈ હવે આપણે કોઈકથી જઈએ ને મારા કારણ કે ત્યારે મારા મમ્મી ગુજરી ગયા હતા એ ઘટના બની ગયા એટલે કીધું આખી આખી માં જતી રહી આપણી નજર સામે આપણે સ્મશાને મૂક્યા એવા બરાબર તો આ તો મેગેઝિન જતા રહ્યા તો મેગેઝિન તો જાય ને મા જતી રહે કોઈક તમને પસંદ કરવાની કે તમારે માન જીવતી છે કે મેગેઝિન હચવા છે તો આપણે એમ જ કહીએ ને કે તમે મેગેઝિન બાળી નાખો છો મા જીવતી હોય તો તો આપણે કયું રોઈએ છીએ એમ આપણે પેલો પરિગ્રહ એટેચમેન્ટ બધું મારું જ કહું છું હું બીજા કોઈને ક્યાં કહું છું તો મને એટેચમેન્ટ હતું છે હજી એ છે પણ એ એક તબક્કે તમને અંદરથી એવો અવાજ આવવો જોઈએ કે હવે ગયું તો ગયું બીજું શું એડિશનની તાખી લેવું હું એડિશન ગામ છે આપણું ગુજરાતીઓ જ મેક્સિમમ રહે જ્યાં હવા ખવાતા હોય શેરડીના રસના ચિચોડા હોય એવું ગામ છે એટલે મેયર એ ગુજરાતી છે હવે તો સેમ જોશી નામના એટલી બધી વસ્તી ગુજરાતીમાં ગામ છે તો ત્યાં એડિસનની લેબોરેટરી સળગી ગઈ એનું પાર્ક બનાવ્યો છે લોકોએ સ્મારક ત્યાં લેબોરેટરી જ નથી પછી તો એડિસનની લેબોરેટરી નવી હેનરી ફોર્ડે બનાવી હતી ડેટ્રોઇટમાં તો આગ લાગીને એડિશનને બોલાવવામાં આવ્યું ને ખાખ થતું હતું નજર સામે શરૂઆતમાં તો એમ નઈ મારે જેમ મેગેઝીનનો મેં કે ત્રણ મને આઘાત રહ્યો એ નહીં આંચકો લાગી ગયો કે આ તો કેટલી બધી અંદર વસ્તુઓ કેટલી શોધખોળોના જનરલ બધા નમૂનાઓ પછી કલાક લગી જોયા કર્યું આ તો બહુ મોટી હતી એટલે કંઈ બુજાય એમ હતી નહીં પછી એનો દીકરો બાજુમાં ઊભો હતો કે તારી માને ઉઠાડે એને કે આ દ્રશ્ય જોવા નહીં મળે આવું એટલે દીકરો મૂંઝાયેલો હતો એટલે કે પણ પપ્પા તમારી તો બધી મહેનત પાણીમાં ગઈ ગયા એટલે કે એટલે જ કહું છું કે આ જોવા નહીં મળે આપણા પૈસે થયેલી આગ છે એમ કે કોકડી આપણે કઈ થોડુંક લગાડવા જવાય આ બીજી વાર જોવા નહીં મળે આટલું આ ભવ્ય દ્રશ્ય જે છે આગની જ્વાળાઓનું એને બોલાવું ઉઠાડ અને બતાવ એટલે અંદરથી જે સ્વસ્થતા આવે ને એ તમને આવું કોઈ હું એમને જ કહેતો માત્ર ગીતા દરેકની પોતપોતાની સ્વસ્થતાના સાધનો હોય કોઈ કોઈ કવિતામાંથી શોધી લેતા હોય કોઈ કોઈ દાદાની કે એની વાતોમાંથી શોધી લેતા હોય એ આંતરિક સ્વસ્થતા જે આ એડિશનને આવી પાછી હું એટલા કક્ષાએ તો હું જ નથી પહોંચ્યો તમને ક્યાંથી કહું કે ભાઈ નાના કાંઈ તમને અસર જ ન થાય આગ લાગે તો અસર ન થાય ડૂબી જાવ તો અસર ન થાય બધું ફનાફાતિયા થઈ જાય તો અસર ન થાય થાય અસર તો થાય પણ તમે એમાંથી ઝડપથી બહાર આવી જાઓ ને ત્યાં તમને ગીતા કે એવા કોઈ ગ્રંથો એનું વાંચન ઉપયોગી થાય અસર ન થાય એવા મહાત્માઓ હશે પણ હવે આપણે નથી એટલે આપણે એમાં પડતા નથી ગીતામાંથી હું એવું શીખ હોય જે ન હોય એના ખોટા દાવા કરવા નહીં તમે હો કરવા ન હોત કરવા સરસ બહુ મજા આવી મારે તો ઓડિયન્સનો આભાર માનવાનો અને આ ખેતી તમે લોકોએ જે કરી છે એનો આભાર માનવાનો કે તમે સરસ ખેતર ખેડીને તૈયાર રાખ્યું છે એટલે અમારે આમ વર્ષો ભેગું બધું લીલોત્રિત થઈ જાય છે બહુ જ વિનાની ખોજની સુંદર સફરે અમે ચાલી નીકળ્યા બહુ જ વિનાની ખોજની સુંદર સફરે જીવાતા જીવનની સાંસારિક સફરે ચાલી નીકળ્યા મળેલા જ મળે છે એટલે પ્રત્યેક વક્તા બહુ વ્હાલા લાગે છે એવા વ્હાલા જય વસાવડાનો ખૂબ ખૂબ આભાર કે આજે આટલી સુંદર વાત આપણને પીરસી